शपट शपुट शयनाम बाला मुकुंदम मनसा स्मरामि श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादति पितचित्त वृत्ति दद्यादिगमो हवशाद वोचद गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पूर्णानि नामानि पठन्ति नित्यं गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति कृष्ण कन्हैया लाल की जय। गई काले आपणे नृसिंह भगवानना प्रागट्यनी कथा लीधी। गई काल सुधीमां भागवत सप्ताह रूपी ज्ञान यज्ञना त्रण दिवस पूर्ण थया। આજે ચોથો દિવસ છે। આજ સવારે 10 વાગે વામન ભગવાન આપણી સમક્ષ પ્રગટ થશે, આપણને દર્શન આપશે અને આપણે સૂક્ષ્મ રૂપે વામન ભગવાનનો જન્મ ઉજવવાનો છે। બપોરના 12 વાગે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રગટ થશે, એમનો જન્મ પણ આપણે ઉજવવાનો છે। બપોરના 12 વાગે જ્યારે રામચંદ્રજીનો જન્મ થાય એ વખતે આપણે અહીં આરતી પણ ઉતારીશું, એટલે જે બહેનો અને ભાઈઓ આરતીમાં આજ સવારે હોય એ બધા 12:15 વાગે અહીં ભાગવતની નજીક આવીને તૈયારીમાં રહીએ, એટલે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મની આરતી ઉતરી શકે। હવે આપણે ધર્મરાજાની કથા આગળ લઈશું। ધર્મરાજા એટલે યુધિષ્ઠિર, 5 પાંડવ, 6 નારાયણ। પાંડવોની અંદર મોટા ભાઈ છે એ ધર્મરાજા છે। ત્યાર પછી ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, આ રીતે 5 પાંડવ છે। ધર્મરાજાની સભાની અંદર દ્વારકાધીશ બિરાજે છે। એમના સ્વરૂપને યુધિષ્ઠિર હજુ જાણતા નથી। ભગવાનને પોતાના સ્વરૂપ છુપાવવાની ઈચ્છા છે, ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા છે, જ્યારે જીવને જાહેર થવાની ઈચ્છા છે। ભગવાન ગુપ્ત રહેવા માગે છે, જીવ જાહેર થવા માગે છે। આપણને આપણી ખ્યાતિની બહુ પડી હોય એટલે દરેક જીવાત્મા પોતાના વખાણ કેમ થાય, પોતાને લોકો ઓળખે કેમ, પોતાનું નામ કેમ આવડે, એવી રીતે બધા જીવાત્માઓની સામાન્ય ઓળખ હોય। જ્યારે ભગવાન છે ને એ અદૃશ્ય રહેવા માગે છે, ભગવાનને જાહેર થવું ગમતું નથી। ભગવાને અનેક ચીજો બનાવી છે, ગુલાબનું ફૂલ બનાવ્યું છે, કેરી બનાવી છે, શ્રીફળ બનાવ્યા, ચીકુ બનાવ્યા, દાડમ બનાવ્યા, ક્યાંય તમે ભગવાનનું નામ લખેલું જોવો છો? નહીતર બધું ભગવાને બનાવ્યું છે, ભગવાન પોતાનું નામ ન લખે કે આ કૃષ્ણચંદ્ર પરમાત્માએ બનાવ્યું, આ રામ ભગવાને બનાવ્યું, આ સહજાનંદે બનાવ્યું, ક્યાંય નામ નહીં આવે હો ભાઈ। અને આપણે તો 2 રૂપિયા આપ્યા છે ને તો કે ભાઈ નામ આપવું બોલાવવું જોઈએ હો,
અને 1000 રૂપિયા આપ્યા કે દિવાલની અંદર લેખમાં આપણું નામ હોવું જોઈએ. એલા ભલા માણસ, દુનિયાની અંદર કેટલા માનવી દરરોજ જન્મે છે ને કેટલા માનવી દરરોજ મરણ પામે છે, એમાં ઘણાના નામ ઇતિહાસમાં છે. ક્યાંય તમને એમ થાય છે કે એ એકાદું નામ તમારા પૂર્વજન્મનું હશે એમ? એટલે જે જાય છે ને એના કંઈ સમાચાર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની હજારી કીર્તનાવલીની અંદર એક કીર્તન આવે છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એલા નાહક ના મરો બધા મથી મથી રે. અને જે જાય છે ને એના કંઈ સમાચાર નથી. એટલા માટે નામનો મોહ રાખવો નહીં, અને નામનો મોહ રાખવો હોય ને તો ભગવાનના નામનો મોહ રાખવો, શ્રી કૃષ્ણ શરણમ મંત્રનો મોહ રાખવો, સીતારામ સીતારામ રામ 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 એ નામનો મોહ રાખવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામિનારાયણ એનો મોહ રાખવો. જગતની અંદર જે લોકો પોતાના નામનો મોહ રાખે છે એનું નામ પણ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ થાય ને એટલે ભૂલાઈ જાય છે. શ્રી કૃષ્ણ પાંડવો સાથે રહ્યા છતાંય કોઈ એને ઓળખતું નથી. તેઓ હલકામાં હલકું કામ કરે. યુધિષ્ઠિરના યજ્ઞની અંદર પાત્રાવાળા ઉપાડે, એઠા પાત્રાવાળા કહેવાને કે ડીસું. અહીં તો આપણે ભૂલે ચૂકે કોઈને કીધું હોય, કોઈ વડીલ હોય ને હલવાની તકલીફ હોય ને એ બેઠા બેઠા જમતા હોય ને બાજુમાં 15-20 વર્ષનો જુવાન છોકરો બેઠો હોય ને એને એમ ન થાય કે મોટી ઉંમરના વડીલ હાલી શકતા નથી, તો એ ખાઈ રહ્યા છે તો એની ડીશ લઈને આપણે પેલી બેનો ઉટકેશ ત્યાં મૂકી દઈએ હો. આ આપણામાં વિવેકની ખામી છે, આપણામાં સંસ્કારની ખામી છે. વિવેક હોય ત્યાં વિનય હોય, વિનય હોય ત્યાં નમ્રતા હોય. એટલા માટે અભ્યાસ કરી ભાગવતની કથા સાંભળીને આપણે વિનય અને વિવેક શીખવાના છે, નમ્રતા શીખવાની છે. અલ્લડની જેમ ઉલાળો મારીને જતું રહેવું ને એ સંસ્કાર નથી. કૃષ્ણ ભગવાનની સાથે પાંડવો રહ્યા છે, ભગવાનને કોઈ ઓળખી શકતું નથી. ધર્મરાજાના યજ્ઞની અંદર નારદજી પણ હાજર છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે તારા યજ્ઞની અંદર સાક્ષાત પરમ પરમાત્મા પરમ પિતા હાજર છે. યુધિષ્ઠિર ચારે બાજુ નજર ફેરવે છે કે ભગવાન ક્યાં છે, હું દર્શન કરું. કૃષ્ણ ભગવાન તરફ એનો નજર જાય તો એને એમ થાય કે આ તો મામાના દીકરા છે, એને એમાં મામાના દીકરા દેખાય છે, પરબ્રહ્મ છે એવું દ્રષ્ટિભાસ થતો નથી. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે તમારા યજ્ઞમાં મને થોડી સેવાનો લાભ આપો, હું પત્રાવાળા ઉપાડીશ. શ્રી કૃષ્ણ પત્રાવાળા ઉપાડે એટલે ધર્મરાજા એમ સમજે કે આ તો વ્યવહાર છે, દ્વારકામાં આપણે કામ કરીએ છીએ એટલા માટે આપણે ત્યાં પોતે પાત્રાવાળા ઉપાડે છે. પણ કૃષ્ણ ભગવાન પાત્રાવાળા એઠા પાત્ર ડીસો એટલા માટે ઉપાડે છે કે યજ્ઞની અંદર મોટા મોટા ઋષિઓ આવ્યા છે, દુર્વાસા અંગીરા એકલશૃંગ શૃંગી વ્યાસજી પરાશર વગેરે બધા મોટા મોટા ઋષિઓ મોટા મોટા મહાત્માઓ, મહાવત્તા આત્મા એટલે મહાત્મા. આપણે પણ આત્મા છીએ, પણ આપણા કરતાં ભક્તિની અંદર જ્ઞાનની અંદર
મોટો હોય એને મહાત્મા કહેવાય. આપણા માટે મહાત્મા. શેરને માથે સવા શેર હંમેશા હોય એમ કોઈ પણ માણસ છે એ ભગવાનથી મોટો થઈ શકે નહીં. એટલે ભગવાનને મોટામાં મોટા મહાત્મા કહેવાય. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરના યજ્ઞની અંદર પાત્રવાળા ઉપાડવાનું કામ એટલા માટે સ્વીકારે છે કે આ જે મોટા મોટા ઋષિઓ આવ્યા છે ને, એ ઋષિઓ જે પાત્રની અંદર જેમાં છે, જે ડીશની અંદર જેમાં છે, એ પાત્રવાળા ઉપાડવાથી એ ઋષિઓનું પૂર્ણ તમને મળે છે, આપણને મળે છે. એટલા માટે કૃષ્ણ ભગવાને આ કાર્ય કર્યું છે. ભગવાન છે એ તો સર્વોપરી છે, એને કોઈ પણ કાર્ય કરવાની જરૂર નથી, એને કંઈ પુણ્યની જરૂર નથી. પુણ્યનો ખજાનો ભગવાન પોતે છે. ભગવાનના ચરણની અંદર ગંગાજી છે, શિવજીને માથે ગંગાજી છે. સમજવા પ્રયત્ન કરજો. ભગવાન કૃષ્ણચંદ્રના પગની અંદર ગંગાજી છે, શિવજીના મસ્તકે ગંગાજી છે. એટલે કે ભગવાન કૃષ્ણનો ચરણારવિંદ એ શિવજીના મસ્તક સમાન થયું. આવી રીતે કૃષ્ણ ભગવાન પાંડવોના યજ્ઞની અંદર પત્રાવાળા ઉપાડવાનું કામ આ ઋષિઓના પુણ્ય મળે, આશીર્વાદ મળે એટલા માટે છે. ફરીથી ભગવાનને આશીર્વાદની પુણ્યની જરૂર નથી, પણ જગતના જીવો આપણે બધાય છીએ ને, આપણને બધાને ઉપદેશ આપવા માટે કૃષ્ણ ભગવાને આ લીલા ચરિત્ર કર્યું છે. શ્રી કૃષ્ણ દુર્વાસાને બ્રહ્મ વિદ્યાના ગુરુ માનતા, એથી એક વેળા રુક્ષ્મણીજી શ્રી કૃષ્ણને કહે કે દુર્વાસાજીને આપણે ત્યાં જમવા બોલાવો. તપશ્ચર્યા કરે દુર્વાસાજી, એટલે આપણે ત્યાં તપસ્વી બ્રાહ્મણ આવે ને તો આપણું રૂડું થાય. ભગવાન કહે છે કે દુર્વાસા છે ને એ મારા ગુરુ છે, એનો સ્વભાવ મને ખબર છે, એટલે દૂર હારા. દુર્વાસા દૂર સારા. દુર્વાસા એટલે દુર્વાસનાઓનો સમૂહ, એને દુર્વાસા કહેવાય. દુર્વાસા એટલે અત્રી અને અનસુયા દેવીના પુત્ર, એ દુર્વાસા. ભગવાન કહે છે કે ઘરમાં જો દુર્વાસા આવશે ને તો કંઈક ગડબડ કરશે, એટલે એ દૂર સારા. રુક્ષ્મણી જે છે ને બહુ આગ્રહ કરે છે. ફરીથી બહેનોને ખાસ સૂચના કે કોઈ દિવસ હઠાગ્રહ કરવો નહીં. આગ્રહ બરાબર છે, પણ હઠાગ્રહ જેને કહેવાય ને, હઠ વત્તા આગ્રહ, હઠની સાથે આગ્રહ કરવો નહીં. કારણ કે પરિણામ શું આવે એ હમણાં આ કથામાંથી તમને એક મિનિટમાં જાણવા મળશે. કૃષ્ણ ભગવાને રુક્ષ્મણજીનું માન સાચવવા માટે દુર્વાસાને આમંત્રણ આપ્યું, અને આમંત્રણ આપવા માટે દ્વારકાની પાસે જે પિંડારક તીર્થ છે ને, એ તીર્થની અંદર કૃષ્ણ ભગવાન અને રુક્ષ્મણી બંને આવ્યા. દુર્વાસા એમ કહે છે કે હું ભાઈ જમવા ક્યાંય જતો નથી, પણ મારો તમને આશીર્વાદ છે અને તમે મારો ક્રોધ જાણો છો, એટલા માટે મને ન લઈ જાઓ ને દ્વારકામાં તો સારું. પણ બહુ આગ્રહ કરે છે ને દુર્વાસા કે હારું હાલો. દુર્વાસાને ભગવાને સોનાના રથની અંદર બેસાડ્યા. આખી દ્વારકા સોનાની હતી, પછી રથ તો સોનાનો જ હોય ને. શું? સોનાના રથમાં બેસાડ્યા. દુર્વાસાએ વિચાર કર્યો કે આજે રુક્ષ્મણીજીની અને કૃષ્ણની પરીક્ષા લેવી. દુર્વાસાજી શ્રીકૃષ્ણને કહે
કે હું બ્રાહ્મણ છું અને તમે ક્ષત્રિય છો, તમે મારી સાથે એક આસને બેહો એ બરાબર નહીં. એટલે આ રથની અંદર જે બળદ જોડ્યા છે ને, રથમાં સામાન્ય રીતે ઘોડા હોય, પણ અહીંયા બળદનો ઉલ્લેખ કર્યો છે એટલે હું બળદ કહું છું. દુર્વાસા કહે છે બળદને છોડી નાખો અને કૃષ્ણ અને રુક્ષ્મણી તમે બંને આ બળદની જગ્યાએ જૂતી જાઓ અને ગાડાને ખેંચો, રથને ખેંચો, તો હું તમારે જ્યાં જમ આવું. કૃષ્ણ ભગવાન ને રુક્ષ્મણીજી બંને બળદને છોડી નાખ્યા, બળદની જગ્યાએ તોહરું ઉપાડીને રથને મીડ્યા, ગાડાને મીડ્યા ખેંચવા. એવામાં રુક્ષ્મણીજીને બહુ તરસ લાગી. દુર્વાસા તો ગાડીમાં બેઠા બેઠા ભગવાનનું જપ કરે છે, કૃષ્ણનું જ ભજન કરે છે. વિચાર કરો, દુર્વાસા કૃષ્ણને કહે છે કે તમે મને ખેંચો રથે જૂતીને, અને ભજન પાછું કૃષ્ણનું કરે છે. રુક્ષ્મણીજી બહુ તરસ્યા થયા ને એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા, અને ધીમેકથી શ્રી કૃષ્ણને કહે આ રથ તો બહુ વિચિત્ર લાગે છે, આ જે રથ છે એ જ આ સંસાર. કૃષ્ણ અને રુક્ષ્મણીની જગ્યાએ આપણે રૂપકના રૂપમાં ગ્રહસ્થાશ્રમ લેવો, કે ભાઈ પતિ અને પત્ની. રુક્ષ્મણીજી ધીરેકથી કૃષ્ણને કહે છે કે આ રથ તો બહુ વિચિત્ર છે, પતિ અને પત્ની ગ્રહસ્થાશ્રમ માંડે, નવા નવા પરિણેલા હોય અને સુરતમાં ઘર વસાવવું હોય ને, રૂમ ચાલુ કરવી હોય ને, તો દમ નીકળી જાય હો ભાઈ. એમાં જે નાની સૂની કન્યા હોય ને, હજી માવતરેથી તાજી તાજી પરણીને આવતી હોય ને, વ્યવહારિક બહુ ખબર ન હોય ને, ઓલું લાવવું ને ઓલું લાવવું ને, એમાં સુરતમાં ગયો હોય તો પાછા મહેમાન આવવા માંડે હો ભાઈ, કે આપણા મામાનો દીકરો સુરતમાં ગયો છે ને, આપણો ફઈનો દીકરો સુરતમાં ગયો છે ને, આપણી માસીની દીકરી સુરતમાં ગઈ છે ને, બધા મહેમાન આવવા માંડે હો, હજી તો આપણે રૂમ શરૂ ન કર્યો હોય ત્યાં. બે જણાની બે ડીશ હોય એમાં મહેમાન આવી પડે. એટલે રુક્ષ્મણી કહે છે કે આ રથ છે ને, સંસારનો રથ, આ ઘર વસાવવાની રૂમ વસાવવાની ક્રિયા છે ને, બહુ અઘરી લાગે છે એમ કહે છે. એટલા માટે રુક્ષ્મણીજી છે ને, એ રુક્ષ્મણીજી કહે છે કે મને તરસ બહુ લાગી છે. ભગવાન કહે થોડીક ધીરે ખવો, હમણાં બધું થઈ રહેશે. પણ એ કહે છે કે મારે આ દેશમાં રહેવું નથી, મારે દુર્વાસાને જમવા લઈ જવા નથી, હું તો આ ધોસરું મૂકીને પોતે તો એક બાજુ ખસી ગયા અને પાણીનો લોટો લઈને પીવા માંડ્યા. દુર્વાસાએ આંખ ખોલી, મને આમંત્રણ આપીને તમે મને જમાડ્યા પહેલાં પાણી પીવા માંડ્યા, જાઓ હું તમને શાપ આપું છું કે તમારો વિયોગ થાય. રુક્ષ્મણીજી કૃષ્ણ હામું જોવે, કૃષ્ણ રુક્ષ્મણીજી હામું જોવે કે ભાઈ હું તમને કહેતો હતો કે આને આમંત્રણ આપવા જેવું નથી, છતાંય તમે હઠ કરી, હઠાગ્રહ કર્યો, એટલા માટે આવું થયું, તો હવે સહન કરો. પણ દુર્વાસા કહે છે તમે અલગ તો રહેશો, પણ હું તમારા બંનેના લગ્ન કરાવી દઈશ એમ દુર્વાસા કહે છે. આ હજી માધવપુરમાં માંડવો નહોતો નખાણો ને લગ્ન નહોતા થયા ને, એ પહેલાંની વાત છે. જો આપણે આની અંદર જોઈએ ને, ઘણા કુમારની સગાઈ થઈ ગઈ હોય, ઘણી બેન દીકરીની સગાઈ થઈ ગઈ હોય ને, પછી લગ્ન પહેલાં તેડી આવે હો, જામાં હોતી દેખાય, લગ્ન પહેલાં આપણે તેડી આવે. એમ આ રુક્ષ્મણીજી છે ને, એ દ્વારકામાં આવી ગયા હતા, ભગવાનને હરણ કર્યું ત્યારથી આવી ગયા હતા, પણ લગ્ન હજી નહોતા થયા. એટલે દુર્વાસા કે તમે અલગ અલગ રહેશો, પણ બેના લગ્ન હું કરાવી આપીશ. એટલે દ્વારકાની અંદર માત્ર દ્વારકાધીશની મૂર્તિ બિરાજે છે. જ્યારે માધવપુર છે ને, એની અંદર કૃષ્ણ અને રુક્ષ્મણીજી બંને સાથે બિરાજે છે. આજે કથા કહેવામાં આવી આ પરમાત્માના લીલા ચરિત્રો છે, પરમાત્માની લીલા છે,
આપણને ઉપદેશ એ લેવાનો કે મોટા માણસને, મોટા ઋષિને, મોટા સંતને આપણી ઘેરે આમંત્રણ આપીએ ને તો એનો વિવેક કેવો સચવાવો જોઈએ એ આની અંદરથી આપણે જાણવાનું છે. એમનું સન્માન આગતા સ્વાગતા કર્યા પછી આપણે ભોજન ઇત્યાદિ કરાય, આ વિવેક શીખવાનો. દુર્વાસાના હૃદયમાં શ્રીકૃષ્ણ છે. રુક્ષ્મણી જળ પીવા માટે રથને થોભાવે છે. દુર્વાસા સમાધિમાંથી જાગ્રત થાય છે. એમણે જોયું કે રુક્ષ્મણીજી જલનું પાન કરી રહ્યા છે. દુર્વાસા આ જોઈ ક્રોધ ચડે છે. બ્રાહ્મણને જમાડ્યા પહેલાં તમે જળપાન કરો છો, એથી તમને હું શાપ આપું છું કે તમારા બંનેનો વિયોગ થાય. વિયોગ એટલે વિવતા યોગ, વિશેષ યોગ. યોગ એટલે ભેગું મળવું, યોગ એટલે મળવું, વિશેષ મળવું, એનું નામ વિયોગ. વિયોગની અંદર માણસ જેની સાથે વિયોગ હોય એને બહુ યાદ કરે. પાસે હોય ને એને આપણે યાદ ન કરીએ. 10 મહેમાન આવ્યા હોય ને 11મો ન આવ્યો હોય ને તો આપણે જોવું કે 10 આવી ગયા ને, ઓલા ફલાણા ભાઈ નથી આવ્યા, એટલા ભલામણા 10 આવ્યા છે એના ભાવ પૂછો નહીં. નથી આવ્યા એનું કહીને ઓલાને આવ્યો હોય અને ચા પાણીનો આગ્રહ ન કરે. લ્યો આવીને મહેમાન બેસી જાય, ઓલા આગ્રહ ન કરે. દુર્વાસાએ શાપ આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાનના શાપને માથે ચડાવે છે. દુર્વાસાને એમ થયું કે મેં શાપ તો આપ્યો પણ ભૂલ કરીશ, પણ ભૂલ કર્યા પછી પસ્તાવો કરવા સિવાય કાંઈ નથી રહેતું. ભૂલ કરી એ ભૂલ કરી. એટલે પછી એમને કીધું કે 12 વર્ષ પછી હું તમારું લગ્ન કરાવી આપીશ, એવું કહે છે. નારદજી ધર્મરાજાને કહે છે કે આ ઋષિઓ તારું લેવા કે તારે ત્યાં જમવાના લોભે નથી આવ્યા, આ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. તારી સભાની અંદર જે દ્વારકાધીશ છે ને એ જ કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે તું સાનુમનો બે, મારે જાહેર નથી થવું, પણ આજે નારદજીએ નક્કી કર્યું છે કે મારે કૃષ્ણને ખુલ્લા જ પાડવા છે. છેવટે નારદજી યુધિષ્ઠિરને પોતે કન્વિન્સ કરે છે, પોતે એને એવી બાહેંધરી આપે છે કે કૃષ્ણ છે ને એ જ દ્વારકાનો નાથ, કૃષ્ણ એ જ પરમ પિતા પરમાત્મા છે, એ તમારો અને મારો ઈષ્ટદેવ છે, અને એમના દર્શન કરવા માટે આ બધા ઋષિઓ આવ્યા છે. આ ઋષિઓ તારા યજ્ઞમાં આમંત્રણને માન આપીને માત્ર નથી આવ્યા, કૃષ્ણના દર્શનના લોભે એવો આવ્યા છે. રઘુવંશની અંદર વશિષ્ઠ ઋષિ રઘુવંશના ગોરપદે છે. વશિષ્ઠ ઋષિને કહેલ કે આ વંશની અંદર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો જન્મ થવાનો છે, અને એ જન્મ થાય અને એના દર્શનના લોભે વશિષ્ઠ ઋષિએ રઘુકુળનું ગોરપદું સ્વીકાર્યું છે. વશિષ્ઠ ઋષિ તો કેટલા યુગ સુધી જીવ્યા. એમના પત્નીનું નામ અરુંધતી, અને અરુંધતી એટલે અત્રિ ઋષિ અને દેવહૂતિ માતાના 9 દીકરીઓ હતા ને, એક દીકરી, 9માંથી એક દીકરી, એનું નામ અરુંધતી. આ રીતે શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માને યુધિષ્ઠિરના યજ્ઞની અંદર નારદજીએ પોતે પરમ પિતા પરમ પરમાત્મા ઈષ્ટદેવ ભજન કરવા લાયક છે એવું સાબિત કર્યું. હવે ધર્મના 30 લક્ષણો આવે છે. આ 30 લક્ષણો ક્યા? તો કે સત્ય. સત્ય છે ઈશ્વરનું સ્વરૂપ છે. સત્ય દ્વારા સત્ય નારાયણની અંદર લીન થવાય છે. રાજા હરિશ્ચંદ્ર છે ને, એણે સત્યનો આશરો લીધેલ, અને મહાભારતમાં સત્યની વ્યાખ્યા આવે છે કે સત્ય એટલે સર્વેનું કલ્યાણ થાય એનું નામ સત્ય. સત્ય પણ એવું બોલવું કે જેથી વિવેક જળવાઈ રહે. દ્રોણાચાર્ય છે ને,
એને કોઈ મારી શકે એમ હતું નહીં. ભીષ્મ છે ને એને કોઈ મારી શકે એમ હતું નહીં, અને કર્ણ છે ને એને પણ કોઈ મારી શકે એમ હતું નહીં. આ ત્રણેયને દગાથી મારે તો જ મરે એમ હતા. આ ત્રણેયને અધર્મનો આશ્રય લે, અસત્યનો આશ્રય લે તો જ આ ત્રણેય મરે એમ હતા. કારણ કે ત્રણેય પરશુરામના શિષ્યો હતા, અને પરશુરામ તો ભીષ્મ એનો શિષ્ય હતો, પણ ભીષ્મની આગળ પોતે હારી ગયા છે. ભીષ્મે જ્યારે છેલ્લું બાણ ચડાવ્યું ને ત્યારે પરશુરામ એમ કહે છે કે હવે તો મારું મોત ચોક્કસ આવ્યું. ભીષ્મને એમ કહે છે કે તારું આ બાણ છે ને એ તો છોડીશ તો હું મરી જઈશ. અને ગુરુનું ખૂન કર્યાનો તને પાપ લાગશે, એટલા માટે તું જીત્યો. અને પરશુરામ કહે છે હું હાર્યો. એવી રીતે ભીષ્મે પોતાનું બાણ પછી છોડ્યું નહીં. કહેવાનો મતલબ એ છે કે ભીષ્મ પરશુરામના શિષ્ય હતા, પણ આવા શક્તિશાળી હતા. પરશુરામના આશીર્વાદથી તને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે એવો આશીર્વાદ આપ્યો. આવા જે ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ એને દગાથી મારવા પડ્યા. દ્રોણાચાર્ય છે ને એને મારવા માટે ભગવાને એક લૌકિક કાર્ય કર્યું. એણે ભીમને કીધું કે અશ્વસ્થામા નામનો હાથી છે ને એને મારી નાખો. એટલે અશ્વસ્થામા મરાયો એવું કહેવાય. એટલે કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કીધું કે દ્રોણાચાર્ય જો માને નહીં ને તો તમારે એમ કહેવાનું કે અશ્વસ્થામાં મરાણો. એટલે દ્રોણાચાર્યને પણ એમ કે જો યુધિષ્ઠિર એમ કહે તો હું વાત માનું. બીજા બધા તમે તો છે ને પોલિટિકલ માણસો છો, થોડીક વાર આમ બોલો થોડીક વાર આમ બોલો. યુધિષ્ઠિરને કૃષ્ણ ભગવાન કહે બોલ. એ કે હું અસત્ય નહીં બોલું. એ કે પણ સમાજનું કલ્યાણ થાય એવું છે, બોલ, નકરા યુદ્ધની અંદર તું હારી જઈશ. એ કે હું હારી જાઉં ભલે હારી જાઉં પણ અસત્ય નહીં બોલું. ભગવાને કેટલું એને સમજાવ્યું ને ત્યારે યુધિષ્ઠિર કહે છે, તો ચોખ્ખા શબ્દમાં તો નથી કહેતા, એ કહે છે કે અસ્વસ્થામાં હણાયો નર વા કુંજર. અસ્વસ્થામાં હણાયો એ હકીકત છે, પણ હાથી મર્યો છે કે માણસ મર્યો છે એની ચોખવટ ન કરી. પણ જગતની અંદર પુત્ર મોહ એવો છે ને કે તમને અને મને બધાને પુત્ર મોહ નડે. જેવું અશ્વસ્થામાનું નામ દ્રોણાચાર્ય સાંભળ્યું એવા અસ્ત્ર શસ્ત્ર નીચે મૂકી દીધા, અને શોકની અંદર દુઃખની અંદર ગરકાવ થઈ ગયા કે મારો પુત્ર મરી ગયો. એવે વખતે ધૃષ્ટદ્યુમ્ન કે જે વિરાટ પાંડુ આપણે દ્રુપદનો દીકરો ધૃષ્ટદ્યુમ્ન, એણે ભગવાનને કીધું કે ધૃષ્ટદ્યુમ્ન અત્યારે તૈયારી છે, તારે જો દ્રોણને મારવા હોય ને તો અત્યારે માર, એક વખત ફરીથી હથિયાર હાથમાં લેશે પછી મરશે નહીં. ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્યનો વધ કર્યો. યુધિષ્ઠિર ખોટું બોલ્યા. શાસ્ત્રો કહે છે કે ખોટું બોલવું નહીં, અસત્ય બોલવું નહીં, પણ બે ત્રણ જગ્યાએ ખોટું બોલવાની છૂટ આપી. ગાય હોય, ગાયની પાછળ એને કત્લ કરવા વાળો પડે, આપણે ઊભા હોય ને ગાય દોડતી જાય ને ઓલો પારધી વાહે દોડતો આવે, ગાય આમ ગઈ હોય, પારધી આવીને પૂછે બધી ગાય દોડતી તે કઈ બાજુ ગઈ, તમારે કહેવાનું આમ ગઈ. ખોટું બોલવાનું, આમ ગઈ છે એમ કહેશો તો ગાયને પહોંચી જાય તો ઓલો મારી નાખશે. તમારા મગજમાં તમને ખબર છે કે ઓલો ગાયને મારવા ગયો ને હમણાં કદાચ મારી નાખશે, મારી નાખે ને તો એનું પાપ આપણને લાગે. એટલે આમ ગઈ છે એમ કહો ગાય આમ જતી રહે ને ઓલો આમ જાય, તમારી ત્યાંથી વયું જવાનું પછી આઘું, ન્યા ન્યા ઊભું નહીં રહેવાનું, નહીં ત્યારે ઓલો આવીને પાછો બળો તમને વળગાડે. એક એક મને ખોટો ક્યાં ચડાવ્યો આમ,
સમજ્યા, પણ ત્યાંથી દૂર જતું રહેવાનું. એટલા માટે તો ગામડાની અંદર સ્વામિનારાયણના મંદિર, વૈષ્ણવની હવેલી, શંકરના દેવળ, હનુમાનજીના ડેરા, કૃષ્ણ વલ્લભાચાર્યનું મંદિર આ ગામમાં આટલે બનાવ્યા છે. વયું જવું હોય ને ત્યાં વયું જવાનું, ઘરે નહીં જવાનું, નહીં ત્યારે તો ગોતતો ગોતતો પાછો આવે. અને મંદિરે જઈને ભગવાનનું ભજન કરવું, ત્યાં પછી ગામ ગપાટા ન મારવા. હં, એટલા માટે આપણે બધાએ જીવાત્માએ ભગવાનનું ભજન કરવું, ભજન કરવું ને ભજન કરવું. ભજન કરવાથી ભગવાન રાજી થાય. દીકરાના લગ્ન થતા હોય ને ક્યાંય ખોટું બોલવામાં વાંધો નહીં એમ શાસ્ત્ર કહે છે. દેહ દેવ પહેલાં દેહ લેતા, 50 વર્ષ પહેલાં 80 રૂપિયા દેહ લેતા. 80 રૂપિયા 100 રૂપિયા ખિસ્સામાં નાખીને જાઓ ને વરરાજો પરણાવીને વૈયા આવો. અત્યારે 4 જણા પાન ખાવા ઊભા રહીએ ને તો 1 ખોને 1 રૂપિયો જોઈ. કોઈ કહેતો તો 1 જગ્યાએ 200 રૂપિયામાં પાન બને. ભગવાન જાણે સાચી વાત ખોટી વાત, એક પાનના 200 રૂપિયા વિચાર કરો, 100 રૂપિયાની નોટની શું કિંમત? 100 રૂપિયા લઈને ગયા હોય ને આપણે કંઈક પાન આપ 200માં આપતો હોય તો બોલો કે ભાઈ કાલ બીજા 100 લેતા આવજો ઘરવાળા પાસેથી, જો તમને 100 રૂપિયા વાપરવા આપતા હોય ને કાલ બીજા 100 લઈને આવજો, પાન કાલ બાંધી આપીશ એમ. આટલા મોંઘા તો પાન બીડા થઈ ગયા છે. એટલે દીકરાના લગ્ન વખતે ખોટું બોલવામાં વાંધો નહીં, ગાયનું કોઈ મારવા પાછળ પડ્યો એ વખતે ખોટું બોલવામાં વાંધો નહીં, એવી રીતે શાસ્ત્રોક્ત અમુક તમને પ્રાયશ્ચિત આપ્યું છે કે ભાઈ આમ કરવાથી વાંધો નહીં એમ. બીજો ધર્મ છે દયાભાવ, બધા ઉપર દયાભાવ રાખવો. ત્રીજો ધર્મ છે પવિત્રતા, મનની વાણીની શરીરની પવિત્રતા રાખવી, તપશ્ચર્યા. મન વાણી અને કર્મ એનાથી તમારે સાચું બોલવું, એનું નામ તપશ્ચર્યા. તિતિક્ષા, સુખ અને દુઃખ આવે એને સહન કરવું, દુઃખની અંદર ભાંગી ન પડવું, સુખની અંદર બહુ અભિમાનમાં ન આવી જવું, એનું નામ તિતિક્ષા. એક ધોબીનું દ્રષ્ટાંત આવે છે. એક રસ્તો હતો, એ રસ્તા ઉપર એક માણસ રહે, અને એ માણસ છે ને નાસ્તિક માણસ, અને ધોબીનું કામ કરે, કપડાં ધોવે ને કપડાં હૂકવે. તે મહાત્મા ત્યાંથી નીકળ્યા, નદીએ નાઈને પાછા વળતા હતા ને, તો ભગવાનનું ભજન કરતાં કરતાં હાલ્યા જતા હશે ને. મોટી ઉંમર એટલે બહુ પગ ઘણીવાર આમ જાય ને ઘણીવાર આમ જાય ને એમ હાલ્યા જતા હશે. એમાં ધોબીએ હૂક્યો કપડાં ઉપર પગ પડ્યો, એટલે ધોબી લાકડી લઈને મારવા દોડ્યો. હજી ધોઈને માંડ હૂક્યા ત્યાં માથે પગલું પડ્યું, ફરીથી ધોવા પડે ને લાકડી લઈને, તો એટલે મહાત્માને મારવા દોડ્યો. એટલે મહાત્મા થોડા ઉતાવળે હાલ્યા. વૈકુંઠની અંદર લક્ષ્મી અને વિષ્ણુ બંને બેઠા છે. વિષ્ણુ ભગવાન એકદમ દોડ્યા. લક્ષ્મી કહે પણ હં હં ક્યાં જાઓ છો એટલા ઉતાવળા? કંઈક વાત કરો, સમાચાર આપતા જાઓ, કહેતા જાઓ ક્યારે પાછા આવશો આ તે. પણ ભગવાનને ટાઈમ નથી, એ તો એકદમ દોડ્યા. પેલા મહાત્મા હેલા જતા હતા ને, એણે લાકડી પડેલી જોઈ રસ્તામાં, તો લાકડી હાથમાં લઈને એટલે ધોબીની સામે થયા, એટલે ભગવાન તરત પાછા વળી ગયા. લક્ષ્મીજી કે પણ તમે આટલી ઉતાવળથી ગયા હતા ને, પછી કંઈ કીધું નહીં, ક્યાં જાવશો, ક્યાં લેવા દેવાને, વળી પાછા તરત પાછા વળી ગયા? તબિયત તો બરાબર છે ને કે? અરે કે ભાઈ, ઓલા ધોબી છે ને એનું કપડું સુકાતું હતું, એના ઉપર એટલે મહાત્માએ પગ દીધો ને, તો ધોબી એને મારવા દોડ્યો, એટલે હું એને બચાવવા માટે જતો હતો. પણ હવે તો ઓલો ધોબી જે મહાત્મા હેલો જતો હતો, એણે હાથમાં લાકડી લીધી અને એ ધોબીની સામે થયો, એટલે હવે ધોબીએ ધોબી બાંધે છે, એટલે મારે જવાની જરૂર નથી. એટલે ભગવાનની શરણાગતિ રાખવી, ઠીક છે. કોઈ હથિયારવાળો હોય તો મેં અગાઉ કીધું ને કે હથિયારવાળો હોય ને એનાથી આગું ઊભું રહેવું, શાસ્ત્રો એમ કહે છે. હથિયારવાળો હોય ને એને એમ ન કહેવાય કે માર માર, ઓલો વાળી લે ભાઈ એક બે, સમજ્યા. એટલા માટે સહી સલામતપૂર્વક જીવન જીવવું, ઠાકોરજીને હૃદયમાં રાખવા, અને ઠાકોરજીને હૃદયમાં રાખ્યા હશે ને તો કોઈની તાકાત નથી કે તમને આંગળી ચીંધી શકે.
કારણ કે ઠાકોરજીની આપણા હૃદયમાં હોય ને કોઈ આપણને કંઈક કહે તો એ ઠાકોરજીની કહે છે. આપણે તો સહન કરીએ પણ ઠાકોરજી કેમ સહન કરે? એટલા માટે આશરો રાખવો ને તો ભગવાનનો રાખવો. છઠ્ઠો ધર્મ છે અહિંસા. કાયા વાણી અને મનથી કોઈને દુભવવા નહીં. ત્યાર પછી આવે છે બ્રહ્મચર્ય. શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરવું, પરંતુ શરીર અને સાથે સાથે આંખ, આંખથી પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. આંખથી બધી બહુ વસ્તુ જોયા કરીએ ને તો મનની અંદર પાપ આવે. જોયેલી વસ્તુ આંખ દ્વારા મનમાં જાય, મગજમાં જાય અને મગજ વિચાર કરે. એટલા માટે અમુક વસ્તુ ન જોવાની હોય એ જોવી પણ નહીં. અને જોયા પછી જે ચીજ વસ્તુ જોવાથી મનની અંદર વિકૃતિ થાય એવી વસ્તુ પણ જોવી નહીં. ભલે સુંદર હોય, ભલે સારી હોય, પણ મનની અંદર વિકૃતિ ઉત્પન્ન કરે એવી વસ્તુ જોવી નહીં. આંખ અને મન એનાથી પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. એટલા માટે મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામહની સામે શ્રીખંડી આવે છે ને, શ્રીખંડી એટલે પૂર્વજન્મમાં શ્રીખંડી અંબાનો અવતાર હતા. એટલે શ્રીખંડી જ્યારે ભીષ્મ પિતામહની સામે આવીને ઊભો રહે છે એટલે દગો થયો, અસ્વસ્થતામાં હણાયો એવું યુધિષ્ઠિર બોલ્યા એટલે અસત્ય થયું. અધર્મ અને અસત્યનો આશરો લઈ અને દ્રોણાચાર્યને માર્યા, પણ આ કાર્યની પાછળ સમાજનું હિત હતું. એટલા માટે ઠાકોરજી, કૃષ્ણ ભગવાન, બાળકાનોડો, દ્વારકાધીશ એમ કહે છે કે સમાજનું રૂડું થતું હોય એવું ખોટું બોલવામાં વાંધો નહીં. એટલા માટે આ અસત્યનો આશરો લીધો અને મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્યને હટાવ્યા. ત્યાર પછી ત્યાગ. કંઈક ત્યાગ કરવો, પણ ધર્મનો ત્યાગ કોઈ દિવસ કરવો નહીં. સ્વાધ્યાય, સદગ્રંથનું વાંચન કરવું એને સ્વાધ્યાય કહેવાય. આર્જવમ, સમભાવને સરળ રાખવો, સર્વનો ધર્મ છે. સંતોષ, ઈશ્વરે જે આપ્યું હોય એની અંદર સંતોષ માનવો. એનો અર્થ એવો નથી કે આપણે બેસી રહેવું, ઉદ્યમ કરવાનો. ગણપતિ બાપાનું વાહન ઉંદરડો છે. ક્યાં ગણપતિ બાપાનું શરીર અને ક્યાં નાનું એવું ઉંદરડું. પણ ઉંદરડો એટલે ઉદ્યમ. ઉંદરડું તમારે જોવું, કોઈ દિવસ એકલું નવરું બેસે નહીં. ઘરની અંદર આટા માર્યા કરે, ગમે એવો સરસ મજાનો બંગલો હોય અને રહેવા માટેનું કંઈ ન હોય ને ઉંદરડાને, તોય આમ દિવાલે દિવાલે દોડતું દોડતું રૂમમાં જ બહાર નીકળી જાય, પણ એ રૂમમાં આવે ખરું. એ પ્રવૃત્તિશીલ જ હોય. એટલે ગણપતિ બાપા પણ એમ કહે છે કે તમને ભગવાને જીવન આપ્યું ને એટલે હંમેશા પ્રવૃત્તિમાં રહેવું. જગતનું કમાવાનું ભગવાને રોટલા નીકળે સુખેથી અને પાંચ પૈસા આપ્યા હોય ને તો પછી વધારાના સમયમાં ભગવાનનું ભજન કરવું. ઉદ્યમ એટલે પછી મીઠા જ કરવું એવું નથી, પણ ભગવાનનું ભજન કરવું એને પણ ઉદ્યમ કહેવાય. સમદ્રષ્ટિ, સર્વની અંદર સમદ્રષ્ટિ રાખવી. મૌન, બહુ બકબક કર્યા કરીએ ને તો આપણી શક્તિનો દુરુપયોગ થાય. ઉપયોગ થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ આપણી શક્તિ વેડફાઈ જાય. મિથ્યા ભાષણ જેને કહેવાય ને, મિથ્યા ભાષણ કરવું નહીં, એનું નામ મૌન. અને મૌનથી શાંતિ મળે. એટલા માટે મોટા મોટા મહાત્માઓ હોય ને એ ધ્યાનમાં બેસે, ધ્યાનમાં બેસે, મૌન વ્રત ધારણ કરે. એટલી વાર એને નિરાય, એટલી વાર એને શાંતિ. અને ઊંઘી જઈએ ને એ મૌનના જેવી જ વસ્તુ છે. ઊંઘમાં આપણે થોડા બોલીએ અને ઊંઘી જઈએ ત્યારે જ આપણને શાંતિ મળે છે, ત્યારે જ આપણને આરામ મળે છે અને ત્યારે જ આપણને વિશ્રામ મળે છે.
આત્મચિંતન, આત્મ સ્વરૂપને બરાબર ઓળખવું, અને ઓળખ્યા પછી જે આનંદ આવે ને કે હું કોણ છું, હું આત્મા છું, એવું આપણે મનની અંદર ઠસાવી રાખવાનું. હું જીવાત્મા છું, જીવ વતા આત્મા. જીવ એટલે આપણા શરીરની અંદર જે ચેતન છે ને, આપણા શરીરની અંદર જે જીવતા અને મળતા આપણે જેમ કહીએ, એ તફાવતની અંદર જે પ્રાણવાયુ આપણા શરીરની અંદર સંચાર કરે છે કે જેને લીધે આપણું જીવન ચાલે છે એને જીવ કહેવાય, અને જીવની સાથે આત્મા મળે એટલે એને જીવાત્મા કહેવાય. અને જીવાત્મા ભગવાનનો અંશ છે, ભગવાન અંશી છે. જીવાત્મા ભગવાનમાંથી જુદો પડ્યો છે એટલા માટે ભગવાનનું ભજન કરી અને આ જીવને ભગવાનની અંદર ભેગું થઈ જવાની ક્રિયાને આત્યંતિક કલ્યાણ કહેવાય. પંચ મહાભૂતની અંદર ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એને આત્મચિંતન કહેવાય. કૃષ્ણ કથાનું શ્રવણ કરવું એ પણ એક ધર્મ છે. ભગવાનના કીર્તન ગાવા, સેવા કરવી, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને નમસ્કાર કરવો, દાસત્ય ભાવ રાખવો, ભગવાન પાસે દાસપણું રાખવું, ન્યા માલિક થઈને ન જવું, ન્યા દાસ થઈને જવું, સખા થઈને જવું, દાસી થઈને જવું, સખ્ય ભાવ. સખ્ય ભાવ એટલે સખા ભાવ, મિત્ર ભાવ, આત્મસમર્પણ, એ પણ આપણા બધાના ધર્મો છે. ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મ બતાવેલ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર આ ચાર આશ્રમ છે, અને એ આશ્રમની અંદર જે કાંઈ ક્રિયા સોંપવામાં આવી હોય ને એ ચાર વર્ણના ધર્મ કહેવાય. બ્રાહ્મણનો ધર્મ વિદ્યાનું દાન કરવું, કર્મકાંડ કરવો. ક્ષત્રિયનો ધર્મ પ્રજાનું રક્ષણ કરવું, દેશનું રક્ષણ કરવું, રાજ્યનું રક્ષણ કરવું, ગામનું રક્ષણ કરવું, તાલુકો જિલ્લો એનું રક્ષણ કરવું, એ ક્ષત્રિયનું કામ છે. વૈશ્યનું કામ ખેતી કરવી, વેપાર કરવો, એને વૈશ્ય કહેવામાં આવે. અને ક્ષુદ્રનું કામ બાકીના ત્રણેય વર્ણોની સેવા કરવી. સેવા એટલે ભાઈ કોઈ લુવારનું કામ કરતા હોય, કોઈ સુતારનું કામ કરતા હોય, કોઈ સોનીનું કામ કરતા હોય, કોઈ ચમારનું કામ કરતા હોય, કોઈ મોચીનું કામ કરતા હોય, આ બધા જે કામ છે કે જેનાથી આપણને રોજીરોટી મળે છે, અને એ થકી એ જે વસ્તુ બનાવીએ એ વસ્તુ આખો સમાજ વાપરે, આ રીતે ભગવાન કે ચાર મેં વર્ણ કર્યા છે અને ચારેય વર્ણના કાર્ય મેં નોખા નોખા ગોઠવી આપ્યા છે. આ વર્ણ ભગવાન એટલા માટે કર્યા કે વ્યવસ્થા હરખી સચવાય. બધાય હોની થઈ જાય તો પછી હોનીનો વેપાર ક્યાંથી હાલે, ખરીદે કોણ? બધાય લુવાર થઈ જાય, શું બધાય સુતાર થઈ જાય તો પછી હાલે નહીં ને. એટલે ભાઈ એક ખેડૂ હોય, એક ઉતાર થયો, એક લુવાર થયો, એક હોની થયો, એટલે બધાનું રોજીરોટી નીકળે. એટલા માટે ભગવાને આ વ્યવસ્થા કરી. આપણે તો આ છે ને, આની અંદર વ્યવસ્થામાં ભાઈ તમારે ચા પાણીની વ્યવસ્થા કરવાની, તમારે રસોડું સંભાળવાનું, તમારે આ બધું અહીંનું ધ્યાન રાખવાનું, તમારે લોકો આવે એની આગતા સવાગતા વ્યવસ્થા કરવી, યથાયોગ્ય સ્થાને સૌને બેસાડવા, એને વ્યવસ્થા કહેવાય. એમ ભગવાને આ જગતની, આ સમાજની વ્યવસ્થા જળવાય એટલે આ વર્ણાશ્રમ કર્યા. અને ગાંધી બાપાએ બહુ સારું કર્યું. ગાંધી બાપાએ એમ કીધું કે આ વર્ણાશ્રમની હવે અત્યારે જરૂર નથી, હવે વર્ણાશ્રમ એવા કરો કે સૌ સૌ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતે નક્કી કરી શકે, કોઈનો ઇજારો નહીં. ખેડૂ હોય, દરબાર હોય, કાઠી હોય, ગરાશિયા હોય, રજપૂત હોય, મોચી હોય, ઘાંચી હોય, વાળંદ હોય, કોઈ પણ અભ્યાસ કરી શકે, કોઈ પણ જ્ઞાન મેળવી શકે, કોઈ પણ એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો થઈ શકે, કોઈ પણ કોન્ટ્રાક્ટર થઈ શકે, કોઈ પણ દુકાનો ખોલી શકે, કોઈ પણ વેપાર ખેતી કરી શકે. એટલે છૂટ મૂકી દીધી. જમાના પ્રમાણે કોઈ મહાત્મા આવ્યા કે જેને આપણે ગાંધી મહાત્મા કહીએ છીએ, એણે કીધું કે ભાઈ તમારે તમારી બુદ્ધિ પ્રમાણે, તમારી આવડત પ્રમાણે અને તમારી ઈચ્છા પ્રમાણે તમે મહેનત કરો, એટલે ભગવાન ગીતાના સિદ્ધાંત પ્રમાણે તમને ફળ આપશે. અને આપણા બધા માટે સારું થયું.
બધા માટે સારું થયું, બધા લોકો સમાજની અંદર સુખી થાય એટલા માટે ભગવાનને ગાંધીને મોકલીને આ કામ કરાવ્યું. આ રીતે ચાર વર્ણના ચાર જુદા જુદા ધર્મ છે. ત્યાર પછી આશ્રમો આવે છે કે બ્રહ્મચર્ય આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ, પછી સંન્યાસ આશ્રમ, હવે પછી પ્રહલાદજી અને દત્તાત્રેયનો સંવાદ આવે છે. પ્રહલાદજી દત્તાત્રેયને એક વખત પૂછે છે કે તમે આટલા બધા આનંદમાં રહ્યો છો એનું કારણ શું? દત્તાત્રેય કહે છે કે જળ પદાર્થોની અંદર આનંદ નથી, નિર્જીવ પદાર્થોની અંદર આનંદ નથી. સુખ ભોગવવાની ઈચ્છા છે ને એ જ દુઃખનું કારણ છે. આ વાગણિયાથી ભાઈઓ બધા આવ્યા છો, વશરામભાઈ ને કુરજીભાઈ ને શું જીવરાજભાઈ ને આપણે જેઠાભાઈ ભાઈઓ બધા, અમે વાઘણિયા કથા કરીને ત્યાં ભાઈઓ બધા કથામાં શું કહેવાય બેસો બેસો બેસો. વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, આવી રીતે જીવનના પણ ચાર આશ્રમો પાડવામાં આવ્યા છે. પ્રહલાદજીએ દત્તાત્રેયને પૂછ્યું કે તમે આટલા બધા આનંદમાં રહ્યો છો એનું કારણ શું છે? દત્તાત્રેય કહે છે કે જળ પદાર્થની અંદર આનંદ નથી, આનંદ અને સુખ ભોગવવાની ઈચ્છા છે ને એની અંદર જ દુઃખ સમાયેલું છે. કારણ કે સુખ અને દુઃખ એક સિક્કાની બંને બાજુ છે. આનંદ ભગવાન દત્તાત્રેય કહે છે કે પ્રભુના નામમાં આનંદ છે, પ્રભુના ધામમાં આનંદ છે, પ્રભુના ભજનમાં આનંદ છે. મારી દ્રષ્ટિ હું હંમેશા ભગવાનની સમક્ષ રાખું છું એટલા માટે મને આનંદ મળે છે. દત્તાત્રેય કહે છે કે મધમાખી છે ને એ કષ્ટ વેઠી અને બધું મધ ભેગું કરે છે, એમ લોકો પણ કષ્ટ વેઠી અને ભેગું કરે છે, બહુ ભેગું કરે ને એનું લોકો લૂંટી જાય, ધુતારા લોકો એનું લૂંટી જાય. મધપૂડો હોય, સરસ મજાનું મધ મધમાખીઓ વીણી વીણીને ભેગું કરે ફૂલો ઉપરથી, અર્ક લઈ લઈને એની અંદર પોતાની લાળ ભેળવે અને એમાંથી મધ બને. મધપૂડો સરસ મજાનો હોય, ત્યાં કોઈ જાય ધુમાડો કરે ને માખી ઉડી જાય, પછી મધમાં આંગળી ઘોકાવે તો હાઠકું ઘોકાવે તો મધની ધાર થાય, અને ઘણી વખત તો આખો મધપૂડો જ કાપી લે. બહુ ભેગું કર્યું કોક લઈ ગયો, આજ્ઞો છે ને આજ્ઞાનો મધપૂડો હોય પણ એમાં મધ ન હોય. તમે જોજો આજ્ઞાનો પૂડો આવડો નાનો એવો હોય ને આમ બધી ક્યાંક ચોટ્યા હોય, અને આજ્ઞો જો કરડ્યો હોય ને તો તમને ઓલો વીછી કરડે એવું લાગે. મધમાખી પરોપકાર કરે છે, ભેગું કરે કોક આવી લઈ જાય, એટલે બહુ ભેગું ન કરવું. ભગવાનને રોટલા નીકળે એટલું આપ્યું હોય ને તો સંતોષ માનવો, અને બાકીના સમયમાં ગામના ઓટા તોડવા નહીં. ઓટા તોડવાને બદલે હવેલીએ ને મંદિરે ને ચોરે ને જગ્યામાં જઈને બેસવું. આપણા ગામમાં તો હાથ આઠ તીર્થ છે, જો ચોરો છે ખાખીની જગ્યા, શિવજીનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર એક, બહેનોનું મંદિર પાછું સ્વામિનારાયણનું જુદું, કૃષ્ણ વલ્લભાચાર્યનું મંદિર સ્વામિનારાયણનું ઈ જુદું. કૃષ્ણ વલ્લભાચાર્યના તો ત્રણ મંદિર થયા આપણે, એક એની જન્મભૂમિ, એક આપણે ગામને પાદર, અને એક મોટું મંદિર થાય છે. પછી એક શિવાલય થયું છે, આપણે કોળી પડવું હતું ઓલા અવડિયાનું પડવું, એમાં એક શિવાલય થયું છે. જાળિયા પીર હનુમાનજીની જગ્યા છે. આ બાજુ ઓલા હરિબાપા અહોદરીયાના ખેતરને ખૂણે રેલવેના પાટા પાસે એક જગ્યાએ હનુમાનજીનું મંદિર કર્યું છે. વચ્ચે જતા સ્વામિનારાયણ ગુરુકુળ આવે છે, બે રૂમ બાંધેલા, બે સંતો ત્યાં રહે છે. કેટલા બધા સ્થાન, અને બધે ખાલી પડ્યા હોય. એ મંદિર તમે અંદર જાઓ ને તો એટલું, ઉનાળામાં તમે ગયા હોય તો આમ એટલું બધું તમારે પંખોય ન ચલાવવો પડે ને એવી સરસ મજાની ઊંઘ આવે. પણ આમાંથી આપણે કેટલા જણા જઈએ છીએ? હું પોતે જ નથી જતો. એટલા માટે ઓટલા તોડવા કરતા એક બેન હતા, તો એક આ બીજા ગામની વાત છે, આપણા ગામની નહીં. આપણા ગામમાં તો ઓટલે બેસતું જ નથી હવે.
બધા મંદિરે નવેલીએ ને જાય છે. હું એ ગામમાં હતો તો એ બેને બોલું ફળિયું બળિયું વાળ્યું ને ડેલીને આગળ થોડુંક વાળ્યું ને ઓટો હતો એના ઘરની બાજુમાં એ વાળ્યો નહીં. તો મેં કીધું બેન ઓટો રહી ગયો વાળી નાખો ને. એ કે અહીં ભાઈ થોડી વાર થાય ને ઓટોમેટિક વળાઈ જાય, સમજાય છે ને? થોડી વાર થાય એટલે કે ઓટોમેટિક વળાઈ જાય. અને બે ત્રણ કલાક પછી પાછા નીકળ્યા, એટલે કથા પૂરી થઈને પાછા નીકળ્યા. તો વાત હતી ચોખ્ખો લાગતો હતો. મેં કીધું તમને પછી નવરાઈ મળી ગઈ ઓટો વાળવાની? તો કે નહીં ભાઈ મેં વાળ્યો નથી કે આ તો શું. એટલે કહેવાનો મતલબ છે કે ઓટા તોડવા કરતા ઠાકોરજીના મંદિર છે ને ઘણા પૈસા ખર્ચીને આરસને એવા મંદિર બનાવવામાં આવે છે ઠાકોરજીના. અને ઠાકોરજી એકલા બેઠા ફટા એ કંટાળી જાય. જો હું વાંચું છું ને મારી સામે તમે બેઠા છો તો વાંચવાની મને મજા આવે. આગળ ખાલી પડ્યું હોય તો સુખદેવજીની જેમ કે ઓલા ઝાડવાને કહેતા હતા એમ થોડું મારે પછી આ થાંભલાવન કહેવાય. એટલે માણસની મેદની એની અંદર ભગવાનનું ભજન વિશેષ થાય. ધૂન બોલવામાં છે ને એક નામ આપણે બોલીએ સામે કેટલા લોકો એને ઝીલે, એ રીતે સમૂહની અંદર ભજન થાય. દર્શન એકલા થાય, ધ્યાન એકલા થાય, ભજન સમૂહમાં થાય. એટલા માટે દરેક ઘરની અંદર ભગવાનની મૂર્તિ પધરાવવી. કૃષ્ણ ભગવાનની પધરાવો, રામની પધરાવો, શંકરની પધરાવો, પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ ઘરમાં રાખો. સાંજને સમયે દીવાબત્તી આરતી કરો. કુટુંબ આખું ભેગું થઈ અને ઠાકોરજીની આરતી ઉતારવાની, અષ્ટક ગાવાનું, હનુમાન ચાલીસા ગાતા હોય તો એ ગાવાના, જે પણ ભજન થાય એવા પ્રયત્ન આપણે બધાએ કરવા. આમાં કોઈ નાત અને જાતનો કોઈ પેલો નથી. બ્રાહ્મણ હોય, પટેલ હોય, કાઠી હોય, દરબાર હોય, ગરાશિયા હોય, રજપૂત હોય, મોચી ઘાંચી વાણંદ ગમે, ભજન કરવા માટે બધાને માટે છૂટ છે. કોઈનો ઈરાદો, કોઈની મોનોપોલી નથી. તમે કોઈ પણ મંદિરે જઈને બેસજો, કોઈ તમને એમ કહે કે અહીંથી ભાગો ભાગો, અહીંથી કોઈ નહીં કહે. કોકને ઘીરે ગયા હોય, કોકને ઓટે બેઠા હોય, ઘણીવાર કોક ઉઠાડે. હું પણ ભગવાનના મંદિરની અંદર જઈ અને ઘરની અંદર આપણું મંદિર બનાવીએ એ રીતે ઠાકોરજીની સેવા કરવી, એની અંદર આપણું શ્રેય છે. અજગર છે ને, દત્તાત્રેય એમ કહે છે પ્રહલાદને કે અજગર છે ને એની વૃત્તિ છે ને એકદમ સંતોષી. અજગરને થોડોક ખોરાક મળી જાય બસ એ પડ્યો રહ્યો, ગૂંચળો વળીને પડ્યો રહ્યો. અમેરિકામાં લાકડાનું ઘર બનાવે, એમાં અમુક ઘર એવા હોય કે ટ્રેલર આપણે જેને કહીને ટ્રક હોય, ટ્રકની જે ટ્રેલર હોય ને એના જેવું ઘર હોય, નીચે બે ચાર બ્લોક મૂકીને માથે મૂકી દીધું હોય અને એમાં લોકો રહેતા હોય, અને ઇલેક્ટ્રિકનું અને ગેસનું કનેક્શન બાજુમાં હોય, ત્યાંથી કનેક્શન લઈ લઈએ. તે એવું એક ઘર હતું, એની અંદર એની નીચે 12 વર્ષ સુધી એક અજગર રહેતો હતો. ક્યાં સુધી ઓલા ઘરમાં રહેતા હતા એને ખબર નહીં, પગથિયા ચડીને જ જાય ને, ઘણી વાર આમ લીસોટા ફરતે દેખાય. 12 વર્ષે જ્યારે અજગર પકડ્યો ત્યારે એને ખબર પડી કે ઓલા લીસોટા કાયમ દેખાતા હતા ને એ અજગરના જ હશે. પણ 12 વર્ષ સુધી રહ્યો અજગર, ત્યાં સુધી ખબર ન પડી. રાતના આ લોકો ઊંઘી જાય, ઓલો અજગર બહાર નીકળીને ક્યાંક એકાદો હા હલું કે બે ચાર ઉંદરડા જે કંઈ મળે ને લઈને ખાઈને પાછો અંદર ઘરીને પૂંચળ વળી પડ્યો રહી આખો દી. એમ દત્તાત્રેય પ્રહલાદને કહે છે કે અજગરી વૃત્તિ ધારવી, ખાવા જેટલું મળી જાય ને તો બીજો બહુ ફાફા ને હો હા ન કરવી ને હાય હાય ન કરવી, હાય હાયને બદલે હરી હરી કરવું, એમ ભાગવત કહે છે. હવે ગૃહસ્થ ધર્મ વિશે થોડું જોઈએ. પતિ અને પત્ની સાવધાન થઈ અને પવિત્ર જીવન ગાળે ને તો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. પત્ની એ કામનાનું સાધન નહીં પણ ધર્મનું સાધન છે. પત્નીનો સંગ સત્સંગ બનવો જોઈએ. સંગ અને સત્સંગ, પત્નીનો સંગ એ સત્સંગ બનવો જોઈએ. ગૃહસ્થાશ્રમમાં સાધુ સંતો સંન્યાસોની સેવા થઈ શકે છે, પવિત્ર આત્માઓ પેદા કરી શકાય છે. માણસનો જન્મ ગૃહસ્થાશ્રમમાં જ થાય, સંન્યાસાશ્રમમાં માણસનો જન્મ થાય નહીં. એટલા માટે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. કૃષ્ણ ભગવાન પણ માતા દેવકીની કુખે જન્મા છે. રામચંદ્રજી ભગવાન પણ માતા કૌશલ્યની કુખે જન્મા છે. કપિલ ભગવાન પણ
માતા અદિતિને કુખે, માતા દેવહૂતિને કુખે જન્મા છે અને વામન ભગવાન પણ માતા અદિતિને કુખે જન્મા છે. એમ ભગવાનના અવતારો પણ ગૃહસ્થાશ્રમની અંદર જ થાય છે, એટલે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. પણ સ્ત્રીનો સંગ એ માત્ર કામ સુખ માટે નહીં પણ સત્સંગ માટે હોય તો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ધર્મરાજા પૂછે છે, નારદજી આ બાબતમાં કંઈ સ્પષ્ટતા કરો ને તો સમજાય. નારદજી કહે છે કે તારી સભામાં ભગવાન બિરાજે છે. યુધિષ્ઠિરને હજુ સુધી ખબર નથી કે ભગવાન કૃષ્ણ એ જ આ કૃષ્ણ છે, એટલે કે કંઈક સ્પષ્ટતા કરો ને તો સમજાય. તમે ગોળ ગોળ બોલો છો, એમાં મગજમાં આવતું નથી. ઘણા લોકો છે ને, આપણે મળીએ તો એમ કે ઓળખો છો, ઘણી વાર જોયાય ન હોય ને સમજ્યા, એમાં બધી ધીરજ રાખવી પડે. આપણે આમ કંઈક નથી ઓળખતો બધા, પછી એમ થાય લ્યો તમે ક્યાંથી ઓળખો, મોટા થઈ ગયા. અરે ભાઈ મોટા નથી થઈ ગયા, પણ તમે કોઈ દી મળ્યા નથી, અમે ક્યાંથી ઓળખતા હોય. તમે જ જાણે ઓલા દિલ્હીની ગાદી ઉપર બેઠા હોય ને દરરોજ ટીવીમાં દર્શન દેતા હોય ને, આપણે ઓળખીએ કે આ ઇન્દિરા ગાંધી છે ને, આ સોનિયા ગાંધી છે ને, આ એનો દીકરો રાહુલ છે ને, એના જેવી વાત કરો તો કે હું ફલાણો. ભલામણ પહેલે જ કહી દો નહીં. અમેરિકામાં એવી રીતિ છે, તમે કોઈને ફોન કરો ને તો એને કહેવાનું કે ભાઈ હું ગોર્ધન પાઘડાલ બોલું છું, જય સ્વામિનારાયણ, તમે કોણ બોલો છો? એટલે સામા બેન બોલતા હોય તો આપણે એમ કંઈક તમારા ઘરવાળા હોય તેને આપો શું, અથવા આપણે ઓળખીએ એમ કે ભાઈ હું સ્મિતાબેન બોલું છું, હું ગીતાબેન બોલું છું. એટલે આપણને ખબર પડી જાય ગીતાબેન એ ભાઈને શું થાય, કે એનો બાબલો હોય તો એને શું થાય, આપણે ખ્યાલ આવી જાય ને. એટલે આપણે કંઈક ભાઈ મગનભાઈને આપો કે હનુભાઈને આપો કે આપણે એમ કહીએ. એમ અહીંયા લોકો ફોન કરે, ઓળખ્યો મને ન ઓળખ્યો, તમે ક્યાંથી ઓળખો. એટલે ભળા માણા આ મૌન આની અંદર આવ્યું કે મૌન રાખવું. હવે ભાષણ ક્યાં દેવા મળ્યા તમે? તમે કહો ને કે હું ફલાણો ભાઈ બોલું છું કે ભાઈ ધીરુભાઈ કુંદડિયા બોલું છું, એટલે ખબર પડી જાય, સમજાય. બોલે તો ઓળખ્યો ઓળખ્યો કર્યા કરી અડધો કલાક સુધી, પછી છેવટે નામ તો આપવું પડે, કારણ કે કોઈ દી મળ્યા નથી, કોઈ દી સાંભળ્યું નથી, કોઈ દી નામ જાણ્યું નથી. એટલા માટે વિવેકી ભાષા એને કહેવાય કે આપણે કઈ હું ફલાણા ભાઈ બોલું છું, તમે કોણ બોલો છો, મારા કામ હતું એટલે મેં ફોન કર્યો. જે કંઈ પછી હોય, ઘણા માણસો થાય ફોન કરે ને, હામાં બેન ફોન ઉપાડે તો એની અરે લવારી શરૂ કરી દે. એટલે ભાઈ હામા માણસના બાઈ માણસ છે, એની અરે તમારે વાત કરીને શું કામ છે? તમે જે સમજાણ કરો, જય શ્રી કૃષ્ણ કરો, પછી તમારે ભાઈ સાથે વાત કરવી હોય ને એને ફોન આપીને એની સાથે વાત કરો ને, બાઈ માણસ સાથે તમારે વાત કરવાની શું જરૂર છે? હું પણ ઘણા લોકો વેવલા હોય, માફ કરજો આની અંદર તો કોઈ ન હોય, પણ ઘણા લોકો વેવલા હોય. બાઈ માણસ અરે બહુ વાતો કરે લે, નકર બાઈ માણસ અરે શિક્ષાપત્રી એમ કહે છે કે જરૂર સિવાય વાત ન કરાય. આપણે ઘરે ગયા હોય, બાઈ માણસ હોય તો આપણે કંઈક ભાઈ તમારા ઘરવાળા કે તમારો દીકરો કે તમારા બાપુજી કે તમારા બા કે છે કે નથી, ન હોય તો આપણે એમ કંઈક હું પછી આવીશ, અત્યારે નહીં. બાઈ માણસ એકલું હોય ને આપણે જવાઈએ નહીં. શિક્ષાપત્રીની અંદર શ્લોક લખ્યો છે કે અમારા આશ્રિત હોય એણે માં બેન અને દીકરી એની સાથે આપતકાળ પડ્યા વગર એકાંતની અંદર રહેવું નહીં. સમજાય છે ને? શુદ્ધ ગુજરાતીમાં બોલું છું. જેને જ્યાં લાગુ પડતું હોય, જે જ્યાં ભૂલો કરતા હોય, જે જ્યાં વેવલા વેળા કરતા હોય, ફરીથી આમાં કોઈ ન હોય કારણ કે ભાગવત સાંભળે કોઈ આવું ન કરે, પણ જ્યાં અવાજ જતો હોય, જેને જેને સંભળાતું હોય, જે જે આવા વેવલા વેળા કરતા હોય એ વેવલા વેળા છોડી દેવા. બહેનોએ અને ભાઈઓએ બધાએ બહેનો સાથે વાત કરતા હોય ને તો ઘણી વાર તો બેન હોય નજીક નજીક આવ્યા કરે ને, આપણે આઘું આઘું ખસતું જવું પડે. અરે ભલામણ કાન તમને મને બેને આપ્યા, થોડાક આઘા ઉભા રહીને વાત કરો ને, ઠેઠામ આમ આમ આપણી નજીક આવતા જાય. આપણે મર્યાદા રાખવી હોય કે ભાઈ બેનને કે બાઈ માણસને આપણે અડવું નથી, તો એટલે આમ નજીક આવતા જાય, નજીક આવતા જાય. આમાંય વિવેક શીખવાની જરૂર છે તમારે, મારે બધાએ, ભાઈઓએ અને બહેનોએ બધાએ, કે પુરુષો સાથે વાત કરતા વાત કરવી ઘણી વખત જરૂરી હોય, વાત કરવી પણ પડે, ન કરવી એવું નથી. અને ભગવાને ગૃહસ્થાશ્રમની અંદર આપણને છૂટ આપી છે કે ભાઈ બહેનો સાથે વાતો કરો, એમાં વાંધો નથી, પણ જરૂર પૂરતી જ વાત કરવી અને મર્યાદા રાખવી. આપણે બધા કહે જમાનો બદલી ગયો, સુધરી ગયો. સુધરી હું ગયો એવો ખોટો સુધારો કરીને આપણે મન મનાવી લઈએ છીએ. મન મનાવવાની વાત નથી. શાસ્ત્ર એમ કહે છે કે મર્યાદા રાખો એટલું સુખ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શિક્ષાપત્રીનું જેટલું પાલન કરો એટલું સુખ,
શિક્ષાપત્રીનું જેટલું ઉલ્લંઘન કરો એટલું દુઃખ, સુખ અને દુઃખ આટલું હેલું છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ, જીવન જીવીએ તો સુખ, અને ઉલ્લંઘન કરીએ એટલું દુઃખ. એક વખત પાર્વતીજી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને શિવજી બુઢા વૃદ્ધ થઈ અને બંને જણ નીકળે છે. પાર્વતીજી સિંહ ઉપર બેઠા છે, ભગવાન પોઠિયા ઉપર બેઠા છે. કોઈ પૂછે કે તમે કોણ છો, તો એમ કહે કે અમે પતિ પત્ની છીએ. એટલે લોકો હસે કે આ બુઢા છે અને આવડિયા જુવાન દીકરી છે, એમ હસે લોકો, કારણ કે વેહ પલટો કરીને નીકળ્યા છે ને, લોકો મશ્કરી કરે છે. એવો એક ગામમાં ગયા, ગામમાં જઈને મંદિરે ગયા અને મંદિરના પૂજારી હતા અને કીધું કે અમારે રાત રોકાવું છે. ઓલાએ વિચાર કર્યો કે આ બુઢો અને આ નાની છોકરી, એની પાસે સિંહ છે, એની પાસે પોઠિયો છે, બળદ છે, આને ક્યાં આપણે રાખવા. બધાએ બીજે મંદિરે ગયા, ત્રીજે મંદિરે ગયા, જેટલા મંદિર હશે ને બધીએ ગયા, કોઈએ ઉતારો આપ્યો નહીં. ગામની બહાર હેલા તો ગામમાં એક ખેડૂત થામો મળ્યો, ભારો લઈને આવતો હતો. એ ભગવાનનો ભક્ત હશે, તે એને એમ લાગ્યું કે સિંહ છે ને આવડો પોઠિયો છે ને, સિંહને પોઠિયો તો શંકર ભગવાન પાસે કે હોય, વેશ તો પલટો કર્યો છે, એટલે શંકર શંકર જેવા દેખાતા નથી, માતા પાર્વતી પાર્વતી જેવા દેખાતા નથી, સામાન્ય સ્ત્રી લાગે. શંકર ભગવાન એકદમ બુઢા, મંડ મંડ હાલે ને એવી ચેષ્ટા કરે છે. ભગવાન કરે એને લીલા કહેવાય, મનુષ્ય કરે એને ક્રિયા કહેવાય. વસ્તુ એકની એક છે, તમે પાણી પીવો તો પાણી જ પીવાનું, પણ ભગવાન જલ પીવે તો એને ક્રિયા, એને લીલા કહેવાય. આપણે પાણી પીએ તો એને ક્રિયા કહેવાય, પાણી પીવાની ક્રિયા. ઓલો ખેડૂત કહે છે કે તમે ક્યાં જાઓ છો અત્યારે, અંધારું થઈ ગયું છે. તો કે ભાઈ અમે તમારા ગામમાં જ ગયા હતા, મંદિરે બધે મંદિરે ગયા, કોઈએ અમને રાતવાસો કરવાનું કીધું નહીં, અમારે રાત રોકાવીશ ગમે ત્યાં. તો કે હાલો હાલો મારે ઘીરે લઈ ગયા. એને ઘીરે એની પત્નીને બોલાવે, ક્યાં ગયા, મહેમાન આવ્યા છે, રસોઈ પાણી કરો. પત્ની કહ્યા ગરી, પતિ કે આ ડાયો માણસ હતો, હું લોકોને આમ ટોળા ને ટોળા ઘરે ઢળી આવે ને પત્ની પછી આમ કરે એવું નહોતું, હું ડાયો માણસ. એટલે પત્ની આવ્યા, કેસ કે મહેમાન આવ્યા છે, રસોઈ બનાવી નાખો. મહેમાન આવ્યા હોય ને ટાણું થઈ ગયું ને એને પૂછાય નહીં, તમારે ભૂખ્યા છો ખાવું છે એમ પૂછાય નહીં. મહેમાન સાંભળે ને એમ બોલાને કહેવાનું કે ભાઈ રસોઈ પાણી બનાવો, મહેમાન હાથ પગ ધોઈ નાખ્યા રસોઈ પાણી બનાવો. એટલે મહેમાન ખાઈને આવ્યા ને તો એમ કહે ભાઈ અમે ખાઈને આવ્યા છે, વાળું કરીને આવ્યા છે, હં બપોરનો ટાઈમ હોય કે અમે બપોરે કરીને નીકળ્યા છે, અમારા માટે કંઈ બનાવતા નહીંતર ઘણી વાર બનાવી નાખીએ ને. એક ભાઈ હતા ને, સાચી હકીકત છે, એક ભાઈ હતા, પછી ત્રણ જણા મહેમાન થયા. તો જે મુખ્ય માણસ હતો ને એના હાડુભાઈને મહેમાન થયા, અને એના પાટલા સાસુ થાય, એટલે એના એના પત્નીથી મોટી બેન, એને પાટલા સાસુ આપણે કહે ને. તે પેલા બે જણા ભેગા હતા ને, એને એમ થયું કે આ રાતના નવ થઈ ગયા છે ને, આપણે હવે એની ઘીરે જઈને આપણે એમ કહેવાનું અમે ખાઈને આવ્યા છીએ, એટલે એને તસ્દી નહીં. તો પેલો જેના હાડુભાઈને જતા હતા ને એ ભાઈ કે સારું કાંઈ વાંધો નહીં એમ કહેશું. તો પેલા ગયા ને હાથ પગ ધોયા ને બધું, તો એટલે કે વાળું પાણી કરવા છે ને કે. તો ઓલા બે જણા ભેગા હતા ને એ કે ના ના અમે તો વાળું કરીને આવ્યા છીએ. એટલે ઓલો જે મેઇન હતો ને ભાઈ, એ કે એ બે જણા એ વાળું કરીશ, પણ મારે બાકી છે, એટલે તમે તારે લોટનો પીંડો બાંધો છે ને એ બધાની રોટલી કરી નાખો. તો 100 રોટલી થઈ, ઓલો કે હું એકલો ખાઈ ગયો. અને ઓલો ગોરસનો પાટકીઓ મેળવ્યો હોય છે, સમજ્યા, તો ચમચો ભરીને એકાદ બે વાર આપ્યું. પછી ઓલા એના પાટલા સાસુ થાય, એટલે આપણા જગતમાં સામાન્ય રીતે પાટલા સાસુ હોય, ઘણી વાર લોકો મજાક કરતા હોય. એ કે તમે એમ કરો, શોભનાબેન તમે પાટિયો છે ને મારી પાસે મૂકી દો. તો આખું ગોરસનો પાટિયો ખાઈ ગયો ને 100 રોટલી, એટલે રોટલી ઓલી ફૂલકા જેવડી નહીં, આપણે જે રોટલા કહીએ ને, આપણે ખેડૂતોમાં ઘઉંના રોટલા બધા બે ત્રણ પડના બનાવી આવડાવડા. એ કે 100 રોટલા થયા તો હોય 100 ઝાપટી ગયો કે. અને ઓલા લોકો આખી રાત ભૂખ્યા ભૂખ્યા, સમજ્યા કે હવે ઊંઘ આવતી નથી, પણ ભૂખ્યા પેટે ક્યાંથી આવે કે હોશિયારી કરવા જાય તો આવી હોશિયારી ન કરાય. એના કરતાં પછી કોઈ વિવેક કરતો હોય ધારે બે જાસુ ન ખાવું હોય કાંઈ નહીં, બે રોટલી ખાઈ લેવાની, એટલે ઊંઘ તો આવી જાય. સમજ્યા,
આ વાત મેં કરી, રામજીભાઈ માંગરોળિયા છે, અમારે બેનના દેર છે અમરેલીના, એની વાત છે. આમ જરમભાઈને ઓળખતા હોય, સાચી વાત છે, ગપ્પો નથી. અને એ કે હું 3 દિવસ ન ખાવ ને તોય 5 મણનો ભારો મોટરસાયકલ ઉપર નાખી સીમમાંથી ગામમાં લઈ આવું કે, અને 3 દિવસનું ભેગું ખાઈ લઉં ને તોય હાલે કે. એ કે બાથરૂમ સંડાસ પાણી એ 2-3 દિવસ ન જાવ તોય હાલે, આવું એનું કામકાજ. એટલે આપણે ઓલા યુધિષ્ઠિરને ભીમની વાતો આવે છે ને, શકુનિની, આવું કામકાજ, સમજ્યા? એટલે અત્યારે આવા જથરાવાળા ને આવા શક્તિવાળા લોકો પડ્યા, સમજ્યા ને? એ ભાઈ અમેરિકામાં આવ્યા તે મારી જેટલી જ ઉંમર, લગભગ 60 વર્ષ 61 વર્ષ. હવે 2 જોબ કરે ને 3 કલાક હુવે. શક્તિ અત્યારે લોકોમાં પડી છો ભાઈ, શક્તિ પડી. તમે મલકુશ્તી જોવો છો ને, ઓલું રેસલિંગ આવે એ ડિસ્કવરી ચેનલમાં આવતું છે, એ મલ બધા કેવા લાગે, આખું એક એક મરઘું ખાઈ જાય, આવડું મોટું મરઘું હોય ને એક એક ઉલાળી જાય. આપણે હવે 3 રોટલી મૂકીએ તો એમ થાય 3 નહીં 2.5 મૂકો ને, ખૂટે નહીં, ઓલા 2 બટકા હોઈએ ભાઈ, અને ઓલા મરઘા ઉલાળી જાય. અમેરિકામાં દરરોજ 10 લાખ ગાયો કપાય. કેટલી? અમેરિકાની અંદર દરરોજ 10 લાખ ગાયું કતલખાને જાય અને અમેરિકન લોકો ખાય. 10 લાખ, વિચાર કરો. અમેરિકાની વસ્તી છે ને એ 30 કરોડની છે, એટલે 3000 લાખ થાય. અને અમેરિકા ગાયું કાપે, ખાય, પછી પાછા વેચે હોતે, એમ કરીને 10 લાખ, 1 મિલિયન 10 લાખ ગાયું દરરોજ કપાય. કુકડા કેટલા કપાય એનો તો હિસાબ જ નહીં, માછલા કેટલા કપાય એનો હિસાબ નહીં, હાહલા કેટલા કપાય એનો હિસાબ નહીં. સમુદ્રમાંથી બધા છીપલા નીકળે, છીપલામાં ડોસિયું હોય ને, આપણે ખબર હોય તો કામ હાલ્યું જતું હોય, વાહે લીસોટો થતો જાય, એક સોનેરી તાર જેવું, એવી ડોસીઓ નહીં અમેરિકાવાળા ખાઈ જાય. ચીનની અંદર નાગ ખાય, નાગનું મોઢું કાપી નાખે ને આખે આખો તળી નાખે, પછી ચામડી કાઢી નાખે ને માળા કટ ટુકડા કરીને ખાઈ જાય. આ બધા માંસભક્ષી માણસો કહેવાય, આ બધા માંસભક્ષી માણસો કહેવાય. આ ગાયું મરે ને એ ગાયું કોણ હોય ખબર? આ જે ગાયું ખાય છે ને એ મરીને પછી પાછા ગાય થાય, એટલે બીજા એને કાપે. જેવું કાર્ય કરીએ એવું વળતર મળે ને. ગીતા કહે છે કે જેવું આપણે કરીએ એવું આપણે પામીએ, એટલા માટે આપણે સત્કર્મો કરવા માટે પ્રયત્ન કરવો, એટલા માટે આપણે અહિંસા પાળવી, એટલા માટે આપણે ઈંડા ન ખાવા, એટલા માટે આપણે સાત્વિક જીવન જીવવા માટે પ્રયત્ન કરવો. આ બેન અને ભાઈ શંકર અને પાર્વતી રૂપ બદલી ખેડૂતોને મળ્યા. ખેડૂતોને મળ્યા એટલે ખેડૂત કહે છે કે અમારી ઘેરે ચાલો, એટલે ઘેરે આવ્યા. પત્નીને કહે છે કે ક્યાં ગયા? મહેમાન આવ્યા છે, રસોઈ બનાવો. પત્ની રસોઈ બનાવે છે, ભોગ ધરે છે. શંકર ભગવાનને કહે છે કે જમો. એ છે શંકર ભગવાન કહે, મારો સિંહ છે ને, એ સિંહને સગર્ભા બેનનું માંસ ખાવાની ટેવ છે, એટલે એને સગર્ભા બેનનું માંસ ખાય ત્યાર પછી અમે ખાઈએ. અમે ક્યાં પોઠિયાને સિંહને ખવડાવીને પછી ખાઈએ. તો બોલો પટેલ કે મારી પત્ની છે ને સગર્ભા છે, કે પાછી બૂમ પાડે છે, ક્યાં ગયા? એટલે આવે જ તરત સિંહની સામે કે ઊભા રાખીને કે સિંહને કયો કે આને ખાઈ જાય. સિંહ તો એને ખાઈ ગયો. પેલો પટેલ કે છે કે સારું બાપજી હવે તમે જમી લ્યો. એ કે હવે તો તારી પત્ની મરી ગઈ, અમને હુતક લાગે, હવે હવે અમે જમી નહીં. કે ભગવાન કસોટી કરે ને ત્યારે કેવી કસોટી કરે? હરિશ્ચંદ્રની વાત ખબર છે ને? હરિશ્ચંદ્ર તારામતી એનો દીકરો રોહિત કે રાહુલ હું નામ હતું એની વાત ખબર છે ને? હરિશ્ચંદ્ર ભગવાનને આપણા વિશ્વામિત્ર ઋષિએ હરિશ્ચંદ્ર રાજાની એવી કસોટી કરી કે રોહિતનું મૃત્યુ થયું. માળીનું કામ કરતો તો નાગ કરડ્યો, મૃત્યુ પામ્યો, શમશાને લઈ જાય છે. હરિશ્ચંદ્ર રાજા શમશાનનો પેરો ભરે છે અને કર ઉઘરાવે છે. તારામતી પુત્રને લઈને જાય છે. હરિશ્ચંદ્ર કે કર મૂકો પછી બાળવા દઉં.
આવી આવી તો કસોટી કરે, છતાંય પણ હરિશ્ચંદ્ર અસત્ય બોલ્યા નહીં. વિશ્વામિત્ર રાજી થયા, ફરીથી એનું રાજ્યને પાછું સોંપ્યું. આવી રીતે સત્યને વળગીનારા વળગી રહેનારા રાજા રજવાડા અને સામાન્ય પબ્લિકના માણસો હતા. અત્યારે જમાનો નથી હરિશ્ચંદ્ર થવા જેવો, પણ બને ત્યાં સુધી સત્ય બોલવા માટે પ્રયત્ન કરવો. પેલો બહુ આજીજી કરે છે કે બાપજી મારે ત્યાં જમો, બહુ ભાવનાપૂર્વક કહે છે. ભગવાનને એમ થયું કે આ જીવ છે ને એ લાયક છે, એટલે કહે છે કે જમીએ તો ખરા પણ તારી પત્નીને બોલાવો. એટલે ઓલાના તો શરણાગતિ છે, એ એમ નથી કહેતો કે પત્ની તો તમારા મારા દેખતા સિંહ ખાઈ ગયો, હવે પત્નીને ક્યાંથી બોલાવું, એવું નથી કહેતો. એ પાછી બૂમ પાડે છે કે ક્યાં ગયા, ત્યાં તો પત્ની તરત આવે છે. ભગવાન અને માતાજીને પીરસે છે, ભગવાન અને માતાજી હેતથી ભાવથી જમે છે અને એને આશીર્વાદ આપે છે કે તારે ત્યાં હંમેશા અન્નપૂર્ણા તારા ઉપર કૃપા કરશે. અન્નપૂર્ણા એટલે અન્નદેવ. કોઈ દિવસ એમ કે તારા કોઠારની અંદર, કોહારની અંદર, તારી કોઠીઓની અંદર, તારા કબાટની અંદર, તારા ડબ્બા ડુબલીની અંદર લોટ ખૂટશે નહીં, અનાજ ખૂટશે નહીં, અને ભગવાન તારું રક્ષણ કાયમ માટે કરે. ભગવાનના આશીર્વાદ જોતા હોય તો આવી શ્રદ્ધા જોઈએ. જલારામના વીરપુર બાપાએ ભોજા ભગતના શિષ્ય, ભોજા ભગત એટલે ભોજલ ધામ, અહીં જે ગાવડકા કે કયું, હા, એટલે ત્યાં કણે ભોજા ભગતની જગ્યા છે, એના શિષ્ય જલારામ, જલારામ એટલે વાણિયા અને ભોજા ભગત એટલે એ પટેલનો દીકરો હતો. આ જલારામ છે એ લુવાણા છે. હવે જલારામને ભોજા ભક્તે એમ કીધું કે જલા હવે તું તારી રીતે જા. એટલે જલારામ પછી ધીરે ધીરે કરતા વીરપુરમાં આવ્યા અને વીરપુરમાં ભજન કરતા, અને ભોજા ભક્તે એવું કીધેલ તારી પાસે હોય અને કોઈ માગવા આવે તો આપી દેજે. તે એક વખત ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, જલારામને કહે તમારી પત્ની મને આપો, તો જલારામે એની પત્ની આપી દીધા. બહાર ગયા અને ભગવાને એને જોળી અને એક દંડ, દંડો એટલે લાકડી એવું કંઈક આપ્યું, ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આ ક્રિયાને લીધે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાની પરણેલ સ્ત્રીનું દાન કોઈ દિવસ કોઈ ગ્રહસ્થે કોઈને કરવું નહીં. પોતાની સ્ત્રી હોય, જલા ભક્તે જેવી ભૂલ કરી એવી ભૂલ કોઈએ કરવી નહીં. શાસ્ત્રમાં એવું પણ વિધાન આવે છે કે ડાયા માણસો હોય ને એણે ભૂલ કરી હોય ને એવી ભૂલ આપણે કરવી નહીં. એણે જે ઉપદેશ આપ્યો હોય એ લેવાનો. કૃષ્ણ ભગવાને લીલાઓ કરી છે રાક્ષસને મારવાની ને પૂતનાને મારવાની, આપણે એવી ભૂલો કરવી નહીં. એ ભગવાન હતા, એ લીલા કરે, આપણે ભગવાન કહી ગયા એમ કરવાનું. ભગવાને ઉદ્ધવને ઉપદેશ આપ્યો, અને ઉદ્ધવ એટલે રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ. ફણેણીની અંદર જેણે દેહ ત્યાગ કર્યો, આવા જે રામાનંદ સ્વામી છે એ ઉદ્ધવનો અવતાર છે. કૃષ્ણ ભગવાને પ્રાચી પાટણના પીપળા નીચે ઉદ્ધવને અને મૈત્રેય ઋષિને ઉપદેશ આપ્યો. આ ઉપદેશ ઉદ્ધવજીએ રામાનંદ સ્વામી રૂપે સહજાનંદ સ્વામીના ગુરુ તરીકે સહજાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા, અને સહજાનંદ સ્વામી જે પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુનો અવતાર કહેવાય એ સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી લખી. આ શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવન જીવવા માટે કોશિશ કરવી. કોશિશ કરવી એ મનુષ્યનો ધર્મ છે, મનુષ્યની ફરજ છે. ફરજ બજાવીએ તો હક મળે. જગતમાં સુખી થવાના, સુખી એટલે ભૌતિકતા મળે, સુખ મળે, બંગલો મળે, ફોર વ્હીલ મળે, ટુ વ્હીલ મળે, આ બધું સુખ છે. અને સુખ મળ્યા પછી શાંતિ મળે એ મહત્વનું છે. ઈશ્વરના સ્મરણની અંદર શાંતિ છે.
ઊંઘવાથી શાંતિ મળે એમ ભગવાનનું શરણ સ્વીકારવાથી શાંતિ મળે છે. એટલે ઉદ્યમ કરતા કરતા સાથે ભગવાનનું ભજન, હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, ઉઠતા બેસતા, સતત ભગવાનનું ભજન ભજન અને ભજન કરવું, એનાથી તમારું અને મારું બંધાનું રૂડું થશે. આ રીતે ભગવાન શિવજી અને માતા પાર્વતી ખેડૂત ઉપર રાજી થાય છે. એક રાજા હતો ને એક રાણી હતી. બહેનોને હોતી લાગુ પડે છો, માફ કરજો, બહેનોનું નામ લઉં. ખરેખર અહીં બેઠા બેઠા મારા બહેનનું નામ તો ન લેવાય, હો, શાસ્ત્રનો નિષેધ છે. પણ જમાના પ્રમાણે ઘણી વખત આપણે એમ કહીએ ને તો એમ કે ભાઈ આપણને નથી કહેતા, એને કીધું, હો. એટલે આ ખાલી ટકોર કરું છું કે ભાઈ કોને વિશેષ લાગુ પડે છે ને કોને જનરલ લાગુ પડે છે. એક રાજા હતો ને એક રાણી હતી, બંને સાથે જમવા બેઠા, જુદી જુદી ડીશ છે. એટલે કીડીઓ હાલી જતી હશે ત્યાં, આમ નવાઈ લાગે કે રાજાનો મહેલ હતો ને ત્યાં કીડીઓ હશે. એ કીડીઓ હોય કે ન હોય એનું કોઈ મહત્વ નથી, પણ રાણીની થાળીમાંથી કણ લઈ અને કીડી નીકળે તે રાજાની થાળીમાં એ કણ મૂકે. એટલે બીજી કીડી હતી ને એમ કહે છે કે ભાઈ રાણીનું એઠું તું રાજાને શા માટે ખવરાવે, રાજાનું એઠું રાણીને ખવરાવે તો એ સામાન્ય રીતે બરાબર કહેવાય, પણ રાણીનું એઠું રાજાને ખવરાવે તો ઓલો રાજા હતો ને એ પક્ષીઓની ને કીડીઓની ને મકોડાની ને ભાષા જાણે. એક ઋષિએ એને આ જ્ઞાન આપ્યું કે ભાઈ પશુ પક્ષીની ભાષા સમજવાનું. તો ઓલો રાજા હસવા માંડ્યો, કીડીઓની વાત સાંભળીને રાજા હસવા માંડ્યો. એટલે બધી રાણી પૂછે છે કે તમે શું હસો, કંઈક હસવા જેવું, હસવાનું કારણ તો હોવું જોઈએ ને. આની અંદર બેઠા બેઠા આપણે એમને કાંઈ વાત ન હોય, કાંઈ ચિત ન હોય, કોઈની સાથે તમે વાત ન કરતા હોય ને હસવા માંડો તો બાજુવાળો કહે કે ભાઈ એમ હરખું તો છે ને, આમ આઘાપાસ નથી થઈ ગયું ને એમ કહે ને કહો. એટલે રાજા હસવા માંડ્યો તો રાણીને એમ થાય કે આટલું મોટું રજવાડું છે એનો રાજા છે ને હસેસ કેમ, કે તમે હસોસ કેમ. એ કે કાંઈ નહીં દાદા ને, એ કે નહીં નહીં તમારે કહેવું જ પડશે. કે હઠ પકડ્યો ભાઈ, હઠ કોઈ દી પકડવી નહીં, હઠ પકડી. રાજાને ઓલા જ્ઞાન આપ્યું ને એણે કીધેલું તો આ સિક્રેટ ખાનગી કોઈને કહીશ ને તો મરી જઈશ. એટલે રાજાને ખબર છે કે હું કહીશ ને તો દા રાણીના હાથમાં જે ચૂડલીઓ નવી નવી બધી લેટેસ્ટ ડિઝાઇનની પહેરી છે ને એ કંઈ નહીં રહીએ. રાજાને એ બીક છે, પોતાની બીક નથી, કારણ કે પોતાને તો ખબર છે કે મરવાનો જ છે, એ ગમે ત્યારે આવડે ભૂલ કરશે કોકને કહેવાય ને ત્યારે. પણ પોતાની પત્ની છે એ પછી વિધવા થઈ જાય તો મુશ્કેલી ને, એને જિંદગી કેમ જીવવી. એટલા માટે રાજા કહે છે કે પછી કહીશ એમ કહે. પછી રાજાએ વિચાર કર્યો, ઓલી દરરોજ માથું ખાય, એકાદ વાર હોય તો સમજ્યા, ચાલો દરરોજ માથું ખાય, દિવસ ઉગે ને ઓલું શરૂ થાય. રાજાએ વિચાર કર્યો કે આમ મૂકશે નહીં. પછી એણે વિચાર કર્યો કે આપણે યાત્રા કરવા જઈએ, તીર્થધામમાં જઈએ, ત્યાં તીર્થધામમાં હું અને સાચું કેસ ને મરી જાઉં તો વાંધો નહીં, તીર્થમાં મરે એનું કલ્યાણ થાય એમ કેસ. તો બંનેએ તીર્થમાં જવાનું પર્યાણ કર્યું ને રાજા હતા સાથે, કેટલોય રસાલો કાફલો બધું આમ ગયા તીર્થમાં. રસ્તાની અંદર નદી કિનારે મુકામ કર્યો, એક બકરો ને એક બકરી, એ લીલું ઘાસ ચરે તળાવને કાંઠે નદીને કાંઠે. તો ઓલો બકરો બકરી હતી ને ઓલા બકરાને કહે કે ઓલું જે પાણીની અંદર ઓલો આઈલેન્ડ કહે ને, થોડુંક નાનું એવું હોય ને અને આઈલેન્ડ કહે, જમીન બહાર આવી હોય ચારે બાજુ પાણી હોય, એ કે ન્યા ઘાસ છે ને એ બહુ લીલું છે. ઓલી બકરી બકરાને કહે કે એ ઘાસ મને લાવી દે. ઓલો બોકડો કહે છે, બકરો કહે છે કે હું કયા રાજાના જેવો મૂર્ખ નથી કે રાજા જેમ રાણીના કહેવાથી રાણીને વશ થઈને વર્તે છે. અને આ રાજા હતો ને બોકડાની બકરાની ભાષા જાણે પાછો એને ખ્યાલ આવ્યો કે આ બોકડો મારા કરતાં કેટલો હિંમતવાળો છે. એટલે રાજાએ રાણીને કીધું કે ઓલું તમારી હઠ છે ને એનો જવાબ હું તમને નહીં આપું, નહીં આપું, નહીં આપું. રાણીને એમ થયું કે બહુ હઠ કરવા જાય ને બીજી બેહારી દે ને
તો દાસી થઈ જાય રાણીમાંથી, અટહટ પછી એને છોડી દીધી. કૃષ્ણ ભગવાન એક વખત રુક્ષ્મણીજીના મહેલમાં હતા. એમાં રુક્ષ્મણીજીને એમ થયું કે મારા જેવી રૂપાળી કોઈ નહીં, 16,108 દ્વારકાધીશને છે, પણ મારા મહેલમાં વધારે રહે છે, મારા વખાણ બહુ કરે, સમજ્યા. ભગવાનને એમ થયું કે આને કંઈક ઉપદેશ આપવો પડશે. તો ભગવાન આમ આનંદથી વાતો કરતાં કરતાં કહે છે કે તમારું વેવિશાળ તો શિશુપાળ સાથે થયું હતું, બરાબર ને? હવે કોઈની હગાઈ કોકની આ થઈ ગઈ હોય ને પછી ઘરવાળો ઘરવાળી અને એમ કહે કે તમારી હગાઈ પણ થઈ ગઈ હતી, તૂટી ગઈ એટલે મારી હારે પરિણ્યા તમે, તો તમને કેવું લાગે? અને આવું જગતમાં થતું હોય છે, આમાં કંઈ નવું નથી, આમાં કંઈ નવું નથી, આવું થતું જ હોય છે. અંચળ ન હોય તો સંબંધ થાય ને, વળી કાચે તાતણ તૂટી જાય ને, ઘણીવાર પાકા તાતણ થઈ ગયા હોય તોય તૂટી જાય ને, ઘણીવાર બબે ત્રણ વાર કર્યું હોય તોય તૂટી જાય. હું એટલે આમાં કંઈ નિયમ નથી કે પ્રારબ્ધ ક્યાંનું ક્યાં છે, તમને મને ક્યાં ખબર છે? હું ગમે એવી જ્ઞાનની વાતો કરતા હોય, પ્રારબ્ધ નબળું હોય તો ભગવાન જાણે શું થાય. તો ભગવાન કહે છે કે તમે તો શિશુપાળ સાથે તમારી સગાઈ થઈ હતી, એ તો રાજા હતા, હું તો એક સામાન્ય નાનો એવો રાજા છું, હું તો ગોવાળિયો છું. એટલે તમને હજી પણ જો ઈચ્છા હોય કે કોઈ રાજા રજવાડામાં પરણવું છે તો તમને છૂટશે જવાની. અને રુક્ષ્મણીજીને ખ્યાલ આવ્યો કે મારું આ મનની અંદર હું જે મારા સૌંદર્યનું સ્મરણ કરું છું ને, એ ઠાકોરજીને ખબર પડી ગઈ. અને આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો હેઠા પડી ગયા, ફટ દઈ મૂર્છા આવી ગઈ, કોમામાં જતા રહ્યા. અને ભગવાન છે ને એ તો નટખટ છે, બાંકે બિહારી એકદમ વીંઝણો લઈને નાખવા માંડ્યા ને એને જમીન ઉપરથી લઈને પલંગની અંદર સુવરાવ્યા ને કહે છે કે તમે તો મારા હૃદય છો ને, મારા હૃદયનો ટુકડો છો ને, જે કાંઈ માખણ મારવું જોઈએ ને માંડ્યા ભગવાન, સમજ્યા ને? પણ રુક્ષ્મજીને ખબર પડી ગઈ કે મારા મનની અંદર જે મને ભગવાનની જગ્યાએ હું મારા રૂપનું સૌંદર્યનું વિચારણા કરતી હતી ને, એટલે ઠાકોરજીએ એ કે હું તમારી દાસી છું, હું તમારી રાણી નહીં પણ હું તમારા ઘરની સાવરણી છું, એવું રુક્ષ્મણીજી કહે છે. ભગવાને રુક્ષ્મણીજીનું અભિમાન ઉતાર્યું. હવે આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણી ગણતરી શું રુક્ષ્મણીજીની દ્રષ્ટિએ? ભાઈ બોલો, આપણને જો અભિમાન આવે ભગવાન એક થાપડ મારે ને બમ, વેપાર કરતા હોય ને 1-2 લાખનો થઈ જાય ને હેઠા, હીરાનો ધંધો કરતા હોય ને બેલ્જિયમની અંદર વેપાર કરતા હોય, એક પેઢી તમને ઉતારી દે, જય સ્વામી નારાયણ, વાર ન લાગે હો, 1 લાખનું રાખ થતા વાર ન લાગે. અને જે ધંધાની અંદર બહુ પૈસો મળે ને એ ધંધો એટલો જોખમકારક હોય. હીરાવાળા ઘણા કહે છે કે 1 પડીકું વેચીને તો 1 લાખ લઈ આવીએ, અને 5-7 હીરા હોય ને એ કિંમતી હોય ને તો ઘણીવાર જઈને આવીએ 50,000 મળી જાય. પણ તમારા કરતાં શેરને માટે 1.25 શેર મળે ને તો તમને ભૂ કરીને પડીકું ભટકાળીને વયો જાય ને, તો 2-4 લાખ ભેગા કર્યા હોય 15 વર્ષ સુધી એ એકારે વયા જાય. જેમાં ફાયદો વધારે એમાં જોખમ વધારે. એટલા માટે ઠાકોરજીનો રસ્તો એવો છે કે એમાં જલ્દી ફાયદો ન થાય. આપણે પ્રાર્થના કરીને હનુમાનજીને કંઈક પાવડું તેલ ચડાવીશ, મારા મિલની અંદર ફોર ડબ્બાનો ફાયદો થઈ જાય, એ ન થાય. અને થાય ને, મિલની અંદર ફાયદો થાય તો ઘણીવાર તેલની જગ્યાએ પાણીના ડબ્બા ભરીને લોકો મૂકી દે, સમજ્યા, અને મિલ આપણા બંધ થઈ જાય. એટલા માટે ભગવાનનું ભજન ભાવનાપૂર્વક કરવું, કાયમ કરવું, જિંદગીભર કરવું, એક જન્મે પૂરું ન થાય તો બીજે જન્મે ચાલુ રાખવું. આ રીતે ભજન કરવાથી ઠાકોરજી રાજી થાય, ધીરે ધીરે રાજી થાય, પણ રાજી થાય ખરા. થોડો થોડો પૈસો આવતો હોય ને તો જીવન જીવવા માટે એ પૈસો કાયમ એમ ચાલ્યા કરે, વ્યવહાર ચાલ્યા કરે. અને ઘણીવાર એ કાર્ય બહુ ઝાઝા પૈસા આવી જાય ને, વ્યવહાર કરતા જેને ન આવડતું હોય, વ્યવહાર કુશળતા ન હોય ને, જાપે ઝાલકું નાખવા માંડે.
અમેરિકામાં એક જણાને લોટરી લાગી. એ મિકેનિક્સ હતો, મશીન ઉપર કામ કરે કારીગર. લોટરી લાગી તો કંઈક 40-50 લાખ ડોલરની લોટરી લાગી. હવે એને કોઈ દી બિચારાએ હો કે $200 સિવાય અઠવાડિયામાં હાથમાં જોયા નહોતા. હવે આજે અમેરિકામાં એવું છે કે તમે એક પૈસો કમાવો ને એના ઉપર ટેક્સ ભરવો પડે. અમેરિકામાં અહીંની જેવું નથી, બધાને ટેક્સ ભરવાનો. 30 કરોડની વસ્તી છે ને, બધાએ ટેક્સના ફોર્મ ભરવા પડે. અને 39 ટકા ટેક્સ ભરવો પડે. હોની આવક હોય તો $39 તમારે ભરી દેવા પડે. આ તો મિનિમમ થયો. તે પેલા ભાઈને કાંઈ બહુ ખબર નહીં, એની પાસેથી જે $25-30 લાખ આવ્યા ને, મંડ્યા પ્લાનિંગ કરવાની. એને એને એડવાઇઝરો આવી ગયા બધા, ચાર્ટર એકાઉન્ટન્ટ કહીને એવા બધા આવી ગયા ને, એવા ભાડે રાખ્યા ને, મંડ્યા બધે ચારે બધું કરવા. તો પૈસા બધા આડાવડા થઈ ગયા. પેલા ટેક્સ ભરવાના ગવર્મેન્ટનું બિલ આવ્યું કે તારે આટલા પૈસા ભરવાના. અમુકો ગરીબ થઈ ગયો. અન્નમ પ્રારબ્ધ કહેવાય. આવ્યું ચતુર્યું. વેક્યુમ ખબર છે? વેક્યુમ તમને આપણે ગાલીચો પાથરો હોય ને પછી એમાં વેક્યુમ કરે. મોટા સિટીમાં અમદાવાદમાં બોમ્બેમાં ત્યાં આવી ગયા છે. આપણે જે આપણા ગામમાં ન હોય તો વેક્યુમ કરવાવાળો એક સાધારણ માણસ હતો. એણે વેક્યુમ શોધ્યું કે વેક્યુમ આમ કરીએ તો વેક્યુમ થાય ને, ધૂળ બધી એમાં આવતી રહે. એની શોધ કરી. પછી એનો જે માલિક હતો ને, એણે કીધું હું તને $1,000 આપું, તું આ તારો પેટર્ન છે ને મને કરવા દે. તો એણે ઓલાપમાં ઝાઝા પૈસા આવ્યા, પણ એને વ્યવહાર કેમ કરવો એ ખબર નહોતી. આ બધા પૈસા આવ્યા જમાના પ્રમાણે, જે કંઈ મોંઘવારી આતે હતું એ પૈસા બધા વેડફાઈ ગયા. એ માણસ એની એ વેક્યુમ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીમાં નોકરી કરવા માંડ્યો. ભાગ ન હોય, પંગત પડી હોય ને, હવે પીરસતા નથી આપણે, બુફે થઈ ગયું, ઊભું થઈને લઈ આવાય. પહેલાં પીરસતા, તો ઘણીવાર ભાગશાળી વચમાં બેઠો હોય ને તો બે બાજુથી ઓલા લાડવા નાખતા જાય. અને ઘણીવાર અભાગ્યો બેઠો હોય ને તો ઓલો આમ આવે ડોલ થઈ રહી, ને ઓલો આમથી આવે ડોલ થઈ રહી, ઓલાને એમ થાય ઓલે પીરસ્યું હશે, ને ઓલાને એમ થાય ઓલે પીરસ્યું હશે. એટલે ભાગ, આને ભાગ કહેવાય. ભાગ કોના કેવા છે તમને મને, તમારી મારી કોઈની ખબર નથી. એટલા માટે શ્રીહરિનું શરણ સ્વીકારી ભગવાનને આપણું મન આપી દેવાનું, ભગવાનને આપણી જવાબદારી આપી દેવાની, અને ભગવાનનું ભજન કરતા કરતા જીવનમાં રોટલા રળવા માટે પ્રયત્ન કરવો. આ રાજા અને રાણીની વાત આપણે આગળ કરીએ. રાજાએ રાણીને એમ કીધું કે મારે એ વાત તારે તને નથી કહેવી, શા માટે હું હસ્યો તો તારે જેમ કરવું એમ કર. રાણીએ પછી હઠ છોડી દીધી અને રાજા રાણી યાત્રા કરી. આ નિમિત્તે એને યાત્રા થઈ ગઈ. વિદ્વાનો એમ કહે છે કે આ શરીર છે ને રથ છે, ઇન્દ્રિયો એની અંદર જોડેલા ઘોડા છે, અને આ ઘોડાની જે લગામ છે ને મન, એ આ ઇન્દ્રિયો રૂપી ઘોડા છે, એની લગામ છે. વિષયો જુદા જુદા માર્ગો છે, બુદ્ધિ છે એ સારથી છે, 10 પ્રાણો રથની ધરી છે, ધર્મ અને અધર્મ રથના પૈડા છે, જીવ રથની અંદર બેસનાર છે, ઓમકાર જીવનું ધનુષ્ય છે, અને શુદ્ધ જીવ એ બાણ છે. પરબ્રહ્મ એ તાકવાનું નિશાન છે. રાગ દ્વેષ માન અપમાન ભય શોક મોહ લોભ મદ અસૂયા માયા મત્સર હિંસા પ્રમાદ ક્ષુધા નિદ્રા રજોગુણ આ બધા જીવના શત્રુઓ છે. આ શત્રુઓને આપણા શરીરમાંથી કાઢવાના છે. અને એની અંદર પરમપિતા પરમાત્માનું નામ આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર, આપણા ચિત્તની અંદર મૂકવાનો છે. પતિ પત્ની ઇન્દ્રિયોનો સંયમ રાખી અને પવિત્ર જીવન ગુજારે, ઘરને પવિત્ર રાખે, પરમાત્માની સેવા અને પૂજા કરે, પરમાત્માનું સ્મરણ કરે, પરમાત્માના નામનું અને ગુણનું કીર્તન કરે,
તો ભક્તિની અંદર આગળ વધવા માટેની સુવિધા એકદમ થાય છે. ભક્તિમાં સ્નાન શુદ્ધિની ખાસ જરૂર છે, શરીર પણ સ્વચ્છ હોવું જોઈએ. રામ અને લક્ષ્મણ એક વખત વનની અંદર ચાલ્યા જાય છે, એમાં લક્ષ્મણની બુદ્ધિની અંદર ફેરફાર થાય છે. લક્ષ્મણને એમ લાગે છે કે રામને વનવાસ થયો છે, મારે શા માટે રામની સાથે વનની અંદર ફરવું પડે. એટલે ભગવાને જોયું કે લક્ષ્મણની અંદર આ ફેરફાર થયો છે, એટલે લક્ષ્મણને રામચંદ્રજી એમ કહે છે કે અહીંથી માટીનું એક પોટલું બાંધી લે. લક્ષ્મણે એ પોટલું બાંધ્યું. જ્યારે જ્યારે લક્ષ્મણ આ પોટલું ઉપાડે ત્યારે ત્યારે એનામાં બુદ્ધિની અંદર ઉભાવ આવે રામ પ્રત્યે. એટલે લક્ષ્મણ એનું કારણ પૂછે છે. એટલે રામજી કહે છે કે આમાં તારો દોષ નથી, આ માટીનું કારણ છે, આ ભૂમિનું કારણ છે. આપણે જોઈએ કે અમુક જમીન હોય ને એની અંદર આપણે લૌકિક એવું શબ્દ વાપરીએ છીએ કે એ જમીનની અંદર કોઈ ઉકળતું નથી. અમુક જમીન અપવિત્ર હોય એની અંદર અમુક લોકોને પૂર્વજન્મના પ્રારબ્ધ અનુસાર એને ત્યાં આનંદ ન આવે, અથવા એને ત્યાં કંઈક ભૂત થતું હોય કે ચરિત્ર થતું હોય કે નાગ થતો હોય કે એવું દેખાય, એ અપવિત્ર, એના માટે એ અપવિત્ર ભૂવી કહેવાય. એક વખત પેલા દબાણવાળા સાધુ જગત પ્રકાશ એકાદ વર્ષ 6 મહિના 8 મહિના પહેલાં ધામમાં જતા રહ્યા 60 વર્ષની ઉંમરે. એ કે અમે આફ્રિકામાં એક જગ્યાએ ગયા હતા કથા કરવા, તો એક બંગલાની અંદર ઉતારો આપ્યો. બંગલો એટલે સરસ મજાનો બંગલો, પણ ભૂતિયો બંગલા તરીકે ઓળખાય, તે કોઈ ભાડે ન રાખે. તો ઓલા એ વિચાર કર્યો ગરધણીએ કે આ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને એને ઉતારો આપો એટલે પવિત્ર થઈ જાય. તો સાધુ ત્યાં જઈને સ્વામિનારાયણનો સ્થાપન કરીને તો ઊંઘ્યા હતા. રાતે કે હળું કંઈક વિચિત્ર ચિત્ર વિચિત્ર જેવું થાય છે. એટલે સવાર થયો એટલે સાધુ ઓલા ભાઈને કહે આ તમે અહીંયા ક્યાં અમને ઉતારો આપ્યો કે. એ કે ભાઈ ભૂતિયો મેલ બધા કહે છે ને એટલે જ તમને ઉતારો આપ્યો છે કે પવિત્ર થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા સ્વાર્થ માટે આપણે કોકને ચડાવી દેતા પાછા પડતા નથી. હું સ્વામિનારાયણ સાધુ ક્યાં એવા વધારાના હતા જ્યાં તમે મૂક્યા તમારો ભૂત્યો બંગલો છે એ હારો થઈ જાય. હું ખરેખર ભૂત જેવી કોઈ વસ્તુ જ નથી. ભૂત છે ને મનનું કારણ છે. એટલે બટુકભાઈ શુક્લ દેરડીના કથાકાર છે ને, મેં એને કીધું કે તમે તમારા ગુરુ છો, કારણ કે તમારી ટેપ સાંભળીને તો હું આ ભાગવત વાંચતા મને થોડું માર્ગદર્શન મળ્યું છે. પોતે રાજી થયા. પછી વાત કરતા હતા કથાની અંદર જ, એ કે અમારી પાસે લોકો જોશ જોવરાવવા માટે આવે કે અમને કંઈક નડતર છે જોઈ આપવાના. હાલ પહેલાં જ કે મજાકમાં હું એમ કહું કે તમને કોઈ નડતું નથી, તમે તમારી જાતને નડો છો. પહેલાં જ કે મજાકમાં એમ કહી દઉં, હામાવાળા સમજવું હોય તો સમજી જાય, કારણ કે મારે કે જે કહેવાનું છે એ તમે કહી દીધું. ડૉક્ટર પાસે જઈએ ને તો ડૉક્ટર એમ કહે કે બાપા તમને કાંઈ દર્દ નથી, તમે 2 દિવસ મીઠાઈ નહીં ખાતા. પહેલાં પૂછે મીઠાઈ ખાવ છો, કેટલીક ખાવ, એટલે કે 2 બટકા ખાઈ. ખબર પડી ગઈ આમ આમ હાથ જોતાં જોતાં કહે. પછી અહીં ઓલું ચડાવે ને આમ આમ કરે વાહ વાહ સમજા. પછી કે ઊંડા શ્વાસ લ્યો જી, એટલે આપણે આમ 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 ધમીને હાંકીએ. એ પૂછતો જાય તળેલું ખાવશો, તો કે 1/2 કિલો ભજીયા ખાવશે એમ. હું એમ બધું પૂછી લે ને પછી એમ કે તમે એમ કરો, હમણાં અઠવાડિયું સુધી તળેલું બંધ કરો, મીઠાઈ થાવું નહીં ખાતા, અને મગનું પાણી અને છાશ પીવાની બસ. સમજ્યા અર્પણ સાહેબ એમ કેમ રહેવાય, એ પછી તમને હાજુ થવું છે ને. સમજ્યા એવી રીતે રામચંદ્રજી ભગવાન લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ એમાં તારો દોષ નથી, આ જે ધરતી છે ને એનો
આ અવગુણ છે એટલે અમુક ધરતીની અંદર આપણે એમ કહીએ છીએ કે ત્યાં કોઈ ઉકળતું નથી, એ ધરતી અપવિત્ર છે. પરંતુ ભગવાનનું સ્થાપન કરીને જો તમે ત્યાં રહેવા માંડો ને તો તમને ભૂતે ન નડે ને પલીતે ન નડે. જોઈજો ઘણા બંગલા એવા ભૂતિયા બંગલા કહેવાતા, ત્યાં લોકો રહેવા માંડે છે તો વસવાટ થઈ જાય, કાંઈ નથી થતું. અને અમુક વસ્તુ તો મનનો વ્યમ છે. એટલે પેલા દેરડીવાળા શુક્લ પછી એમ કહે કે તમે એમ કરો માતા તેડો અને 84 કરો. એ કે ભાઈ 84 બ્રાહ્મણોને ક્યાં લેવા, તમારા ગામમાં 84 ને હોળ હોય તો હોળ ને વીહ હોય તો વીહ, ગામમાં હોય એટલા જમાડો. આપણા ગામમાં તો ભૂદેવોની સંખ્યા ઘણી, જો 300 છે, કેટલા 300 તો 2 × 3 = 84 થાય, 8 × 4 = 32, 336 થાય તો આપણા ગામમાં 4 × 84 થાય કોઈને કરવી હોય તો. એટલે શુક્લ એમ કે ભાઈ આવું કરો ને અમને ખાસ રાખજો ને, અમારા ભાઈઓ છે ને એને તમે આમંત્રણ આપી દેજો બધાને. એટલે સ્વાર્થ તો હોઉં ને, સ્વામિનારાયણ ભગવાને પોતાના ભત્રીજાઓને ખોળે બેહારીને એને ગાદીએ સ્થાપ્યા. રામચંદ્રજી ભગવાને પણ પોતાના વંશને જ ગાદીએ સ્થાપ્યો. કૃષ્ણ ભગવાનનો એક યાદવમાં એક બાકી રહ્યો હતો, એને પછી મથુરાનું રાજ વાપ્યું હતું. અને પછી પરીક્ષિત જ્યારે ગાદી ઉપર આવ્યા ને ત્યારે એ મથુરાની અંદર તો બધું વેર વિખેર થઈ ગયું હતું. જરાસંઘે 70 વખત લડાઈ કરીને તોડી ફોડી નાખ્યું બધું. પછી પરીક્ષિત એને મદદ કરે છે. કૃષ્ણ ભગવાનના વંશની અંદર એક યાદવ રહ્યો હતો, મથુરાનો રાજા બન્યો છે, અને હસ્તિનાપુર નરેશ પરીક્ષિત એને મદદ કરે છે. કારણ કે એનો ઉપકાર થયો ને ભગવાનનો, એટલે એના વંશને મદદ કરે છે. એટલે કોઈએ કોઈ દિવસ કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું નહીં. 10:30 સુમાર થવા આવ્યો છે, ચા પાણીની વ્યવસ્થા ચાલે છે, એટલે આપણે 2 મિનિટ ધૂન બોલીએ અને આગળની કથા હું પછી શરૂ રાખું છું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદ લાલા, રજ મુરલી મનોહર નંદ લાલા, મુરલી મનોહર નંદ લાલા, રજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ આજ મારા મંદિરિયા માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં આવે શ્રીનાથજી, જોને દેની કે વારું જુમ ચાલે શ્રીનાથજી, જોવો દેની કે વાળે રમદાલ, જોને દેની કે વારું જુમ ચાલે શ્રીનાથજી, કે વારું ચાલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં ચાલે શ્રીનાથજી, મોતિયાના માલા ગુંજા જોહે શ્રીનાથજી, મોતિયાના માલા શ્રીનાથજી, મોતિયાના માલા ગુંજા જોહે શ્રીનાથજી, મોતિયાના માલા ભૂવે શ્રીનાથજી, પુષ્પોની માળા પરવારી શ્રીનાથજી, પુષ્પોની માળા પરવારે શ્રીનાથજી, પુષ્પોની માળા પરવારી શ્રીનાથજી, પુષ્પોની માળા પરવારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં આવે શ્રીનાથજી, જોને બેની કે વારું જુમ ચાલે શ્રીનાથજી, યશોદાના લાલા ને નંદજીના લાલા, યશોદાના લાલા નંદજીના લાલા, યશોદાના જાયા નંદજીના લાલા, યશોદાના લાલા નંદજીના, ગોપીઓને પ્રાણથી પ્યારા શ્રીનાથજી, ગોપીઓને
ને પ્રાણ થી પ્યારા શ્રીનાથજી, ગોપીઓ ને પ્રાણ પ્યારા ગાવે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં માલે શ્રીનાથજી, જો ને બેન કે મારું જુમ ચાલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયા માં માલે શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ. હવે ખાસ વિનંતી, બધા કુનડિયા પરિવારને આમંત્રણને માન આપી બધા બહેનો ભાઈઓ આવ્યા છો, તો મારે ખાસ વિનંતી છે કે 12 વાગે કથા પૂરો થાય ત્યાર પછી પહેલાં મહેમાનો જમવા ઉઠે, ત્યાર પછી ગામના માણસો ઉઠે, અને ત્યાર પછી કુનડિયા પરિવાર. એ રીતે ગઈકાલે જે ક્રમ હતો વ્યવસ્થામાં બહુ મજા આવી. એ જ રીતે બહેનોમાં પણ પહેલાં મહેમાન બૈર્યા, પછી ગામના બૈર્યા, અને ત્યાર પછી કુટુંબના. અને શું છે કે કુટુંબને જમાડી બધા મહેમાનોને, ત્યાર પછી આવે અને સાથે સાથે વ્યવસ્થામાં પણ મજા આવે. તો બધા ભાઈઓને વિનંતી, કોઈ પણ અહીંથી સભામાં આવ્યા છો બહેનો ભાઈઓ, પ્રસાદ લીધા વગર ઘેરે જવાનું છે એટલી મારી તમને વિનંતી છે. કારણ કે જમણવારની વ્યવસ્થા મોટે પાયે કર્યો અને તમે ઘેરે જતા રહ્યો તો પછી વધારે પડતો એટલું થાય, સામગ્રી પડી રહી. તો ખાસ વિનંતી, કોઈ પણ ઘેરે જતા નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મણજી માટીનું પોટલું ઉપાડે એના મનની અંદર ભગવાન રામચંદ્ર પ્રત્યે કુભાવ જાગે. ભગવાન કહે છે કે લક્ષ્મણેમાં તારો દોષ નથી, જે જગ્યાની માટી તે લીધી છે ને એ જગ્યાએ બે રાક્ષસો રહેતા હતા. એ રાક્ષસો રહેતા હતા એને લીધે એ ભૂમિ અપવિત્ર થયેલી છે. આ રીતે કોઈ પણ ભૂમિ અપવિત્ર હોય એનું કારણ કે એ ભૂમિની અંદર પૂર્વની અંદર પાપાચારો થયેલા હોય, હિંસાઓ થયેલી હોય, એટલા માટે અમુક ભૂમિ અપવિત્ર ગણાય અને આપણે કહીએ કે એની અંદર કોઈ ઉકળતું નથી. આપણે કથા આગળ ચલાવીએ. ભગવાન શ્રી વામન ભગવાનનો જન્મ 10 વાગ્યે આપણે ઉજવવાનો ટેન્ટેટિવ ટાઈમ રાખ્યો હતો. હવે 10-15 મિનિટની અંદર વામન ભગવાનનું ચરિત્ર આગળ ચલાવીએ અને ભગવાનનો જન્મ થશે. આપણે ભગવાનના જન્મની વધાઈ રૂપે જય જયકાર કરીશું. ભગવાનનો શરણાગત સ્વીકારવા માટેનું એક વધારે અવતાર આપણને આપણી કથા દરમિયાન મળશે. 7મા મન્વંતરની અંદર કશ્યપ ઋષિ અને અદિતિને ઘેર વામન ભગવાન અવતાર ધારણ કરે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, 7મ મન્વંતરની અંદર વામન ભગવાનની કથા સાંભળવાની મારી ઈચ્છા છે. એટલે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, હે પરીક્ષિત, દેવ અને દાનવનું યુદ્ધ થયું, એની અંદર દેવોની હાર થઈ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે ને એને શરણે બધા દૈત્યો ગયા. એટલે દૈત્યની અંદર દૈત્યનો રાજા જે બલિરાજા છે ને એને પાસે યજ્ઞ કરાવ્યો અને એને પોતાનું બ્રહ્મ તેજ આપ્યું અને ત્યાર પછી યજ્ઞની દીક્ષા આપી અને એમ નર્મદાને કાંઠે આવી અને મોટો યજ્ઞ કરે છે. એ યજ્ઞની અંદર ઇન્દ્રિયોનો સંયમ રાખવાનો હોય છે. શુક્રાચાર્યજી બલિરાજાને ઇન્દ્રાસન ઉપર બેસાડી અને રાજ તિલક કરે છે. આ બાજુ શું થાય છે, દેવોની માતા અદિતિ છે, એમના પતિદેવ ઋષિ જે કશ્યપ છે એને કહે છે કે મારા દીકરાઓ પાસેથી સ્વર્ગનું રાજ જતું રહ્યું, મારા દીકરાઓ દુઃખી છે, એને સ્વર્ગનું રાજ પાછું મળે એવું કંઈક કરો. કશ્યપ કહે છે કે અત્યારે દાનવો છે ને ધર્મથી જીવે છે, નીતિથી જીવે છે, એને મારવા માટે ભગવાન પણ સમર્થ નથી. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન કળથી કંઈક કામ લીએ. કશ્યપ ઋષિ અદિતિને કહે છે કે તમે પયોવ્રત ગ્રહણ કરો. આ વ્રત પયોવ્રત છે, એ ફાગણ મહિનાના શુક્લ પ્રતિપ્રદાથી દ્વાદશી સુધી એમ 12 દિવસનું ચાલે. આ વ્રત માત્ર દૂધ પીવાય અને ઉજવવામાં આવે અને સંયમ રાખવામાં આવે તો આ વ્રત કરનારને ત્યાં
પયો વ્રત કરનારને ત્યાં ઠાકોરજીનો જન્મ થાય છે. ઠાકોરજી એમને ત્યાં પુત્ર રૂપે પધારે છે. આ રીતે અદિતિ માતા પોતે પયો વ્રત ધારણ કરે છે. અદિતિ એટલે અભેદ બુદ્ધિ, જેની અંદર ભેદ નથી એવી બુદ્ધિ. અભેદ બુદ્ધિ કહેતા ને કે બ્રહ્માકાર વ્રતિ, એને અદિતિ કહેવાય. દિતિ અને અદિતિ, દિતિ એટલે દેવ, દિતિ એટલે દાનવોની માતા અને અદિતિ એટલે દેવોની માતા. આ જે દેવોની માતા છે એને અભેદ બુદ્ધિ બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે. કશ્યપ એટલે મન, કશ્યપ ઋષિ એટલે દરેકે પોતપોતાનું જે મન છે એને કશ્યપ કહેવામાં આવે. જેની મનોવૃત્તિ બ્રહ્માકાર બને છે. દિતિ એટલે ભેદ બુદ્ધિથી રાક્ષસનો જન્મ, જ્યારે અદિતિ એટલે અભેદ બુદ્ધિથી ભગવાન વામનનો જન્મ. સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ ને, જ્યાં સુધી કામ છે ત્યાં સુધી ભગવાન આવતા નથી. દેવ દ્રષ્ટિ રાખવાથી કામનો વિનાશ થાય છે. શંકરાચાર્ય સતશ્લોકી ભાગવતની અંદર એવું કીધું છે કે લોકો ચામડીની મીમાંસા કરે છે. ઉપરથી જુએ કે રૂપાળું છે, પણ અંદરના ગુણ કોઈ જોતું નથી. અંદર બેઠેલ ઠાકોરજી છે કે નથી એવું કોઈ જોતું નથી. અને અષ્ટાવક્ર ઋષિનું એક ઉદાહરણ આવે છે, જે મેં તમને પહેલાં કીધું છે કે જનકના દરબારમાં અષ્ટાવક્ર ઋષિ દાખલ થયા. બધા સભાસદો હસી પડે છે, સાથે જનક હસે છે. એટલે અષ્ટાવક્ર ઋષિ કહે છે, જનક એવું ઉદાહરણ પોતે આપે છે અને કહે છે કે તારા દરબારની અંદર બધા ચમાર લોકો ભેગા થયા છે. જનક તો એકદમ થંભી જાય છે કે આ ઋષિ શું કહે છે. એ કહે છે કે મારું શરીર અષ્ટવક્ર આઠ પ્રકારે વાકું શરીર છે, મારી ચામડી, હું કુબળો એવો છું, એને જોઈને તમે બધા હસો છો. એટલે ચામડીની મીમાંસા કોણ કરે, ચામડું કોણ ચૂથે, ચામડા હારે કાર્ય કોણ કરે કે ચમાર મોચી. એટલે કહે છે કે તમે મારી ચામડી જોઈને હસ્યા, મારી અંદર જે જીવાત્મા છે એને તમે જોયો, મારી અંદર ગુણ છે એને તમે જોયા. ચામડી દૂર કરવાથી શરીરની અંદર તો મળમૂત્ર અને હાડક્યા છે, મળમૂત્ર અને આંતરડા છે, એની અંદર જોવા જેવું જાણવા જેવું કંઈ નથી. એટલા માટે તમે ગુણને જોવો, તમે શરીરને નહીં જોવો, તમે ચામડીને નહીં જોવો. આજકાલના છોકરાઓ છોકરીઓ જોવા જાય ને, રૂપાળી હોય એટલે એમ કે ગમે એ નાતની હેસી હાલશે રૂપાળી છે. એલા ભાઈ, રૂપાળી છે ને તમને આવીને જીવવા નહીં દે. ગુણવાળી ગોતો, રૂપવાળી હશે તો રૂપના અભિમાનને લીધે તમને આવીને તમારો ગ્રસ્થાશ્રમ હરખો હાલવા નહીં દે. ગુણિયલ છોકરી હશે ને તો વધારે જીવન જીવવાની અંદર સાથ આપશે. આ રીતે એક વખત એક સાધુ હતા, એની પાસે એક ઉંદરડો હતો કે જે ગણપતિનું વાહન, અને એક ગણપતિ હતા કે જે ઉંદરડા ઉપર બેસનાર દેવ કહેવાય. આ રીતે એ સાધુને એમ વિચાર આવ્યો કે મારે ભંડારો કરી અને મારા શિષ્યોને ઝઘડે નહીં એટલા માટે આ બંને વસ્તુનો ભંડારો કરવો છે. સોની પાસે લઈને ગયા. સોનીએ કીધું કે ગણપતિના 1200 રૂપિયા અને ઉંદરના 1500 રૂપિયા. એટલે પેલા મહાત્મા હતા એ કહે છે કે ગણપતિ છે તો દેવોના દેવ કહેવાય, એના 1200 રૂપિયાના ઉંદરડું છે એના 1500 રૂપિયા. સોની કે ભાઈ, હું તમને ગણપતિનો ઈષ્ટદેવની કિંમત નથી આપતો, ઉંદરડાની કિંમત નથી આપતો, હું તો સોનાના છે ને એના વજન છે ને એ પ્રમાણે તમને કિંમત આપું છું. કહેવાનો મતલબ એ છે કે ભગવાન આપણે હૃદયની અંદર રાખવા, એ ઉપાસનાપૂર્વક રાખવા, એની અંદર કોઈ મટીરિયાલિઝમ ભૌતિકતા છે ને એનું મહત્વ નથી. આ રીતે આપણે વામન પ્રકરણ આગળ ચલાવીએ છીએ. ભગવાને યુક્તિથી દાનવો સાથે લડાઈ કરવાનું નક્કી કર્યું. યુક્તિથી લડાઈ કરવાનું, શાંતિપૂર્વકની લડાઈ કરવાનું. એટલે વામન ભગવાન છે ને એ માતા અદિતિના ગર્ભની અંદર પોતે પધાર્યા છે. માતા અદિતિનું એકદમ તેજસ્વી રૂપ અને શરીર દેખાય છે. કશ્યપ ઋષિને ખાતરી થાય છે કે જરૂર મારા નારાયણ
આ વખતે મારા પુત્ર તરીકે પોતે પધારવાના હોય એવા બધા ચિહ્નો દેખાય છે. ભાદરવા સુદ બારસ અને મધ્યાહનો સમય છે. માતા અદિતિની સન્મુખ વામન ભગવાન પ્રગટ થાય છે. બોલો વામન ભગવાનની જય. વામન ભગવાન જન્મતાની સાથે પોતે 7 વર્ષની ઉંમરના બટુક હોય ને એવો ચિષ્ટાસાર કરે છે, એવું એમનું શરીર છે. નાનું ટચુકડું શરીર છે, હાથની અંદર છત્રી છે, પગની અંદર ચાખડી પહેરી છે, હાથની અંદર કમંડળ છે, એક હાથમાં માળા છે. સરસ્વતી અને ગુરુદેવ બધા એમને મંત્ર આપે છે, એમને જનોય આપવામાં આવે છે. બ્રાહ્મણને 7 વર્ષે, 9 વર્ષે, 11 વર્ષે, મોટામાં મોટું 11 વર્ષ સુધીમાં જનોય આપવામાં આવે અને ત્યારે સાચા અર્થમાં બ્રાહ્મણ બ્રાહ્મણ બને છે, જેને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલે બીજી વખત જન્મ થાય, એનું નામ દ્વિજ. એટલે વામન ભગવાનને જનોય આપવાની ક્રિયા કરવામાં આવે છે. વામન ભગવાન જન્મા ત્યારે 7 વર્ષની ઉંમર જેવડા છે ને, એટલા માટે વામન ભગવાનની બાળ લીલાઓ નથી. વામન ભગવાન ભિક્ષા માંગવા જાય છે એટલે એમને કહેવામાં આવે છે કે તમે થોડી ભિક્ષા લઈને આવ્યા. વામન ભગવાન કે મોટો યજમાન બતાવો તો મુરઝાજી ભિક્ષા લઈને આવું. નર્મદાને કિનારે બલિરાજા રાજ્ય બલિરાજા યજ્ઞ કરે છે, એની અંદર તું જા અને ભિક્ષા માંગી આવ. બલિરાજા તો 3 લોકની અંદર ફરતા ફરતા, વામન ભગવાન 3 લોકની અંદર ફરતા ફરતા નર્મદાને કિનારે બલિરાજાનો જે યજ્ઞ ચાલે છે ને ત્યાં આવે છે. યજ્ઞ મંડપની અંદર દાખલ થાય છે, આખા મંડપની અંદર એકદમ અજવાળું છવાઈ જાય છે. લોકોને એમ થાય છે કે અત્યારે સૂર્યનારાયણ તો આપણી કથાની અંદર નથી આવ્યા ને. બધા લોકોનું ધ્યાન વામન ભગવાન તરફ જાય છે, એવું ચમત્કારી એવું તેજસ્વી સ્વરૂપ છે. બટુકને જોઈ અને શુક્રાચાર્ય પણ અંજાઈ જાય છે. શુક્રાચાર્યને એમ થાય છે કે આવું બટુક સ્વરૂપ તો કોઈ દિવસ જોયું નથી. એ રીતે વામન ભગવાનના દર્શન કરી અને આખી સભા, બહેનો અને ભાઈઓ, જે લોકો યજ્ઞશાળાની અંદર હાજર છે એ બધાય રાજી રાજી થાય છે, આનંદિત થાય છે. ભગવાનના દર્શનથી કોને આનંદ ન થાય, અને ભગવાનના દર્શનથી જેને આનંદ ન થાય ને એ લોકોની હાજરી પણ ભગવાનના દર્શનમાં ન હોય. ભાઈ, ભગવાનના દર્શન જે લાયક જીવ હોય ને એને જ થાય, એ સિવાય ભગવાનના દર્શન થાય નહીં. એટલે નર્મદાના કિનારે જે યજ્ઞ ચાલે છે, યજ્ઞની અંદર જે લોકો હાજર છે એ બધા ભાગશાળી લોકો છે. વામન ભગવાન બલિરાજાની નજીક આવે છે, બલિરાજા આસન આપે છે, બેસવાનું કહે છે અને કહે છે કે બટુક મહારાજ, તમારે જે માગવું હોય તે માગી લ્યો. બટુક મહારાજ છે ને એ બલિરાજાના પૂર્વજોના બહુ વખાણ કરે છે. આપણે કે માગવા સામાવાળાને સારું લાગે એવું બોલીએ ને તો આપણું કામ જલ્દી થાય. વામન ચરિત્ર આપણને આ પણ શીખવે છે, વિવેકી ભાષા બોલવી, વિનયવાળી ભાષા બોલવી. સામો યજમાન હોય એના વખાણ કરવા તો યાચકનું કામ સરળતાથી થાય. બલિરાજા જ્ઞાની છે, વિદ્વાન છે, રાજા છે, ધનવાન છે. એને એમ થાય છે કે આ બાળકને કંઈક માગવું છે પણ સંકોચ થતો હોય ને એવું લાગે છે. ભગવાનને વિચાર કર્યો કે હું માગવા જ આવ્યો છું અને થોડી વાર તું જો, પછી હું માગું. અને શું તો બલિરાજાના પૂર્વજોના વખાણ વામન ભગવાન કરે છે કે તમારા દાદા પ્રહલાદ તો એનો ભક્તિ એટલે બસ
એના જેવો ભક્ત થયો નથી, થશે નહીં. તમારા પિતા વિરોચન એની તો બહાદુરી, એની શું વાત કરવી. અને તમારી ઉદારતા સાંભળીને તો હું અહીં આવ્યો છું. ભગવાન એવું નથી કહેતા કે હું માગવા આવ્યો છે, તમારી ઉદારતા સાંભળીને તો હું અહીં આવ્યો છું એમ કે છે. ડાયો માણસ હોય ને સમજી જાય કે આવ્યો છે, બ્રાહ્મણનો દીકરો છે, તપસ્વી જેવો વેશ છે, 7 વર્ષની ઉંમર છે, પગમાં પાદુકા પહેરી છે, હાથની અંદર છત્ર છે, એક હાથમાં કમંડળ છે, માળા છે. બહુ વખાણ કર્યા. બલિરાજા કે તમે મારા દાદાને મારા બાપુજીને જોયેલા છે, તમારી ઉંમર તો નાની લાગે છે. એ કે ના ના, મેં જોયા નથી, પણ મેં તો મારા વડવાઓ પાસેથી સાંભળ્યું છે. આપણે પહેલાંના વખતમાં ગોર આવતા, ગોર ચોપડા રાખતા, એટલે આજકાલના જમાનાનો કોઈ ગોરનો છોકરો હોય ને, હોશિયાર હોય ને, તો આખી બુક વાંચી જાય. અને પછી યજમાનન ઘેરે જાય ને તો એમ કહે કે તમારા બાપુજીનું નામ આ, તમારા બાપુજીનું નામ આ, તમારા દાદાનું નામ આ ગામમાં રહેતા હતા, ત્યાંથી અહીંયા ગયા, 2 ભાઈઓ હતા, એક આમ ગયા ને એક અહીંયા આવ્યા ને એક અહીંયા આવ્યા ને, એવું બધું કહે. એટલે યજમાન હોય ને એને એમ થાય, ઓહો કેટલી બધી માહિતી આપી, નોટ બનાવી લ્યો અને દક્ષિણા આપે, 10 રૂપિયા આપવા હોય તો 100 આપે, 100 આપવા હોય ને તો 500 આપી દે ભાઈ. આ માગવાની રીતિ છે. માગ્યું અને ન માગ્યું બે આવી ગયું. બલિરાજા કહે છે માગો માગો, જે માગો એ આપવા તૈયાર છું. રાજ માગો, દીકરી માગો, પૈસો માગો, ગામ માગો, ગરાસ માગો, જે માગો એ આપવા તૈયાર છું. શુક્રાચાર્યને ચિંતા થાય છે કે આ જે બાળક છે ને, નાનો સુનો સામાન્ય બાળક લાગતો નથી, આ સાક્ષાત વિષ્ણુ પોતે રૂપ બદલીને આવ્યો લાગે છે, અવતાર લઈને આવ્યો લાગે છે. બલિરાજાને કહે છે કે બલિરાજા, આપવામાં સાવધાની રાખજે, આપવામાં વિવેક રાખજે. બટુક મહારાજ કહે છે કે મારે છે ને, મારા પગલાથી મપાય એટલી 3 ડગલા પૃથ્વી મને આપ. બલિરાજા કહે છે કે તમે બાળક છો ને, તમને માગતા ન આવડ્યું, જા હું તમને 5 ગામડા આપું છું. અને વધારે જોઈએ ને તો મારે આંગણે આવજો, બીજાને આંગણે જતા નહીં માગવા માટે. મારી પાસેથી ભિક્ષા લઈને જનાર બીજાને આંગણે માગવા જાય એ મારું અપમાન ગણાય, એટલે તમે ભિક્ષા વધારે જોઈએ તો મારે ત્યાં આવજો. બલિરાજા ભગવાન કેશ વામન ભગવાન કે મારે 5 ગામડા કાંઈ જોતા નથી, મારે તો માત્ર મારા પગથી, ભગવાન ફરી ફરીને કહે છો, મારા પગથી મપાય એટલી 3 ડગલા પૃથ્વી જોઈ. એક શેઠને ત્યાં ઓટલે બેઠો હતો તો શેઠે મને ઉઠાડ્યો, કે અહીં સંધ્યા કરવાનું નથી, ભાગો અહીંથી. એટલા માટે મારે 3 ડગલા પૃથ્વી જોઈ છે કે ત્યાં બેઠો બેઠો નિરાંતે હું સંધ્યા વદન અને ભગવાનની આરાધના કરી શકું. બલિરાજા કે બહુ સારું. શુક્રાચાર્યને કે સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કે હું સંકલ્પ નહીં કરાવું. તો બટુક મહારાજ કહે હું બ્રાહ્મણ છું, મને સંકલ્પ કરાવતા આવડે છે. એટલે વિંધ્યાવલી રાણી હતા ને, એ તરત જલની જારી લઈને આવે છે ને, જલ હાથમાં લે છે. વામન ભગવાન હોઠ હલાવતા હલાવતા કંઈક બોલવા માંડે, મંત્ર જે કંઈ બોલાતા હોય ભૂદેવો બોલે ને. અને વામન ભગવાન સંકલ્પ કરાવવાની તૈયારી કરે છે ને, તે ઓલી જે જારી હોય છે ને, શુક્રાચાર્યને એમ થયું કે આ બલિરાજા નક્કી હમણાં નરકમાં જાહે બધું આપીને. તો ઓલી નાળચાની અંદર શુક્રાચાર્ય બેસી જાય છે સૂક્ષ્મ રૂપ લઈને. ત્યાં પાણી આમ ઠાકોરજીએ કર્યું ને, વામન ભગવાને આમ જારીને કરી, પાણી આવતું નથી. ભગવાન સમજી ગયા કે આ બૂઢો આમાં ઘૂસ્યો, એક હળી લઈને આમ ભરાવી, એક આંખને ફોડી નાખી. શુક્રાચાર્યને એમ થયું કે હમણાં જો અહીંને પડ્યો રહે ને, બીજી ફોડી નાખશે ને, કોઈ આંગળીએ નહીં ચાલે. એક આંખ શુક્રાચાર્યની ફૂટી ગયેલી એક આંખ છે. કહેવાનો મતલબ એ છે કે એક આંખથી ભગવાનનું દર્શન વિશેષ થાય, આનો ઉપદેશ આપવા માટે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગયેલી બતાવે. કાગડો હોય ને, એક જ ડોળો હોય, એટલે તમારે કાગડો બેઠો હોય ત્યારે જોવું આમ આમ કર્યા કરશે, સમજ્યા. એક જ ડોળો હોય અને એટલો બધો ચકોર હોય. એક કાગડો હતો, એક કાગડી હતી, 2-3 બચ્ચા હતા. ઓલી કાગડી છે ને, કાગડાના બચ્ચાને ઉપદેશ આપે
કે માણસનો વિશ્વાસ ન કરવો. જુઓ આ કાગડા આપણો વિશ્વાસ નથી કરતા. હરાદ આપણે નાખી ખાઈ જાય, કાગ કાગ કરીને ઓલું હરાદ નાખીને ખીરને બીરને રોટલીને સરસ મજાનું ઘીમાં જબોળેલીને એ આવીને ખાઈ જાય, પણ માણસનો વિશ્વાસ કાગડો ન કરે. ઓલી કાગડિયાને બચાવીને કે માણસનો વિશ્વાસ કોઈ દી ન કરવો. માણસ વાંકો વળે ને તો ઉડી જવું, વાંકો વળીને પાણો લેવા જાય અને એ પાણો આપણને મારે ને એ પહેલાં ઉડી જવું. ચાલો કાગડીને બચવું કે હે માં, એની પાસે પાણો હોય ને વાંકો ન વળે તો સમજાય છે. કાગડીના બચાઈએ માને એવો સામો પ્રશ્ન કર્યો કે માં તું કહે છે કે વાંકો વળે પાણો લેવા ને આપણે ઉડી જવું, એ તો સમજ્યા જેવી વાત છે કે વાંકો વળ્યો ને પાણો લીધો ને ઉડી ગયા. પણ વાંકો ન મળે ને પાણો એના હાથમાં લઈને હાલો આવતો હોય ને એમને મારી દે તો. ઓલી કાગડી કહે બટા હવે તને કાંઈ સલાહ આપવાની જરૂર નથી, હવે તને સલાહ આપવાની જરૂર નથી. હું નાનો હતો ને ભણવા જતો, અમારા ઘરમાં મારાથી શિક્ષણ શરૂ થયું. બે મોટા ભાઈ ને ત્રણ મોટી બેનું બધા અભણ, અંગૂઠા સાપ. બેનું જમણો મારે ને ભાઈ દાબો મારે. અમેરિકામાં અંગૂઠો મારવાનો છે ને બધાને, બહેનો ને ભાઈઓને જમણા આંગળીથી આમ મારવાનું, અંગૂઠો નહીં, જમણા આંગળીનું આ જે પેલું ટેરવું હોય ને એને સાઈમાં બોલીને આમ કરવાનું. બેન હોય ભાઈ હોય જમણા આંગળી એનું આ ટેરવું એને આમ કરવાનું. આપણે અહીંયા ભારતમાં પુરુષો હોય તો ડાબો અંગૂઠો, બહેનો હોય તો જમણો અંગૂઠો. પછી મત દેવાનો હોય કે રેશનનું કાર્ડ હોય કે પછી તમારે સહી સિક્કા લેખમાં કરવાના જ્યાં હોય ને. એટલે કાગ છે પાંચ સાડા પાંચ વર્ષની ઉંમર હશે. પછી મારા બાપુ જ દરરોજ પૂછે હોમવર્ક કરી નાખ્યું બતાવ. કોઈ તેમ પાટી લઈને આમ જોવે હોતે પાસે, હું તો આપણે નાના હોય ને, કોઈ તેમ જોવે તો મને કંઈ ખબર નહીં કે બાપુજી ભણેલ નથી એમ. એક વર્ષ ગયું, બે વર્ષ ગયું, ત્રીજા ધોરણમાં આવ્યો, દરરોજ પૂછે હોમવર્ક કર્યું બતાય. આ ભીખુભાઈ ને ભાઈ જો ગિરીશભાઈ બાપુજી મારા બીજા ધોરણના ટીચર હતા, પછી દયાશંકર સાહેબ હતા, હું આવે છે છે આમાં દયાશંકર સાહેબ છે નહીં તો એ મારા શિક્ષકો હતા. પણ ત્રીજા ધોરણમાં આવ્યો ને તો મને ખબર પડી કે બાપુજી ભણેલ નથી. મેં કીધું બાપુજી તમે પૂછો જ, પણ મેં ખોટું લખ્યું હોય તમને શું ખબર પડે. એ કે હવે પૂછવાની જરૂર નથી કે, ત્યાંથી પછી એને પૂછવાનું બંધ કર્યું. હં, અમારા ગામમાં અમારા બધા મિત્ર મંડળ બધું સાહેબજી એવું હતા ને, અમે બહુ દેખાતા નથી કોઈ, પણ એ બધા વોલીબોલ રમતા. તો અત્યારે આપણે ઓલું પુસ્તકાલયને છે ને દવાખાનાની પાસે ઓલું પોસ્ટ ઓફિસ થઈ, ત્યાં બધા વોલીબોલ રમતા ને મારે બેહું ચારવા જવાનું. હું બેહું ચારવા જાઉં, પછી મોટો શેઢો હતો અમારે એક નાળાવા જેટલો, ત્યાં બેહું ચારવાની પછી બાંધવાની, પછી પાણી પાઈને બાંધીને નીણ નાખીને ઘરે આવવાનું, પછી જમવાનું, પછી સ્કૂલે જવાનું, સ્કૂલેથી આવીને પછી પાછું હોમવર્ક કરવાનું, હોમવર્ક કરીને પાછી ભેંસો છોડવા જવાની, એવી રીતે બધો કાર્યક્રમ હતો. પણ ભગવાનની દયાથી વોલીબોલ મને હજી નથી આવડતો. વોલીબોલ રમનાર હજી વોલીબોલ જ રમે છે, જોવાની મજા આવે આપણને. હું એ લોકો હજી વોલીબોલ જ રમે છે, અમુક અમુક લોકો તો સરસ મજાના એ વખતે કપડાં પહેરતા. અમુક લોકોને મને યાદ છે આમ બે લેંઘા હોય, એક લેંઘાની ઇસ્ત્રી કરાવીને અહીં રાખે ને પછી બજારમાં માયલા જાય કે ભાઈ જો હું મારા કપડાંને આજથી ઘડી સુધીમાં ઇસ્ત્રી હોય તોય ભલે, ન હોય તોય ભલે. સમજ્યા, જીવન સાદું હશે ને ઠાકોરજી આપણી ભેગા હશે, ઠાકોરજી રૂપી વસ્ત્ર આપણે પહેર્યું હશે ને તો જીવન નિર્મળ થશે, જીવન શુદ્ધ થશે. આજે બલિરાજાના દરબારની અંદર વામન ભગવાન આવ્યા છે, સંકલ્પ કરાવે છે. બલિરાજા હાથની અંદર જલ લઈ વામન ભગવાન સંકલ્પ કરાવે છે, ત્રણ ડગલા પૃથ્વી આપે છે. જેવો સંકલ્પ પૂરો થયો, બલિરાજાએ પોતાનું શરીર વધાર્યું છે મસ્તક આકાશની અંદર, બાકીનું શરીર છે સપ્તલોકની અંદર વ્યાપી ગયું. ભગવાન કહે છે બલિરાજાને, વામન ભગવાન બલિરાજાને કહે છે બલિ આ ત્રીજો પગ હું ક્યાં મૂકું, ત્રણ ડગલા પૃથ્વી આપવાનું નક્કી કર્યું છે. સંકલ્પ કરાવી ન આપે ને એ નરકની અંદર જાય છે, પાતાળની અંદર જાય છે. એટલા માટે સંકલ્પ કરાવ્યા પછી દાન આપવું એ મહત્વની વાત છે.
એવામાં વિંધ્યાવલી રાણી બહાર આવે છે, પોતાના પતિનું માર્ગદર્શન કરે છે. બહેનોને ફરીથી સમજવાની જરૂર એ છે કે જ્યારે પોતાનો પુરુષ મુશ્કેલીમાં આવે કોઈ પણ પ્રકારની, ત્યારે એનું માર્ગદર્શન, એને આશ્વાસન આપવું એ ગ્રસ્થાશ્રમની અંદર અર્ધાંગના જેને કહેવામાં આવે બહેનો એની ફરજ છે. વિંધ્યાવલી રાણી બહાર આવીને કહે છે કે અમે મુંજાઈ શું ગયા, તમે ત્રણ ડગલા પૃથ્વી આપવાનું નક્કી કર્યું છે, સંકલ્પ કર્યો છે, તમારો દેહ છે ને એનું તમે દાન કર્યું નથી. ભગવાન શ્રીહરિ વામન ભગવાનને કહ્યું કે એમનો ત્રીજું ચરણ અરવિંદ તમારા મસ્તક ઉપર પધરાવે. ભગવાને તરત બલિરાજાના મસ્તક ઉપર પોતાનું ત્રીજું ચરણ અરવિંદ પધરાવ્યું અને બલિરાજાને પાતાળની અંદર ધકેલી દીધા અને સ્વર્ગનું રાજ્ય દેવલોકોને આપ્યું. ઇન્દ્રના હાથમાં સ્વર્ગનું રાજ્ય આપ્યું. અદિતિ માતા ખુશ થાય છે. પણ જ્યારે જ્યારે ભગવાન ભક્તને દર્શન આપે ને ત્યારે ભગવાન એને માગવાનું કહે, મારી નાખે તો ઉદ્ધાર કરે અને જીવતો રાખે તો માગવાનું કહે અને આશીર્વાદને વરદાન આપે. બલિરાજા રાજા છે. શરૂઆતમાં મેં કીધું બલિરાજા જ્ઞાની છે, વિદ્વાન છે, રાજા છે, ધનવાન છે, લક્ષ્મીવાન છે. શુક્રાચાર્ય જેવા જ્ઞાની એના ગુરુ છે. શુક્રાચાર્ય એટલે બ્રહ્મચર્યનું નિશાન, બ્રહ્મચર્યનું અવતાર. શુક્ર એટલે વીર્ય, વીર્ય એટલે શક્તિ. જે વીર્યનો દુરુપયોગ ન કરે, ગ્રસ્થાશ્રમમાં હોવા છતાંય જે નિયમ પ્રમાણે, ગ્રસ્થાશ્રમના નિયમ પ્રમાણે જીવન જીવે એને બ્રહ્મચારી કહેવાય. એટલા માટે કૃષ્ણ ભગવાનને 16108 રાણીઓ હતી. દરેક રાણીને 10-10 દીકરા હતા. દરેક રાણીને 1-1 દીકરી હતી. છતાંય જ્યારે ગોપીઓ દુર્વાસાજીને, યમુનાજીને સામે કિનારે થાળ જમાડવા જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે ગોપીઓને કે યમુના મૈયાને એમ કહેજો, સોરી યમુનાજીને એમ કહેજો કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ દેજો. અને યમુનાજીએ માર્ગ દીધો ને સામે કાંઠે ગયા. કારણ કે કૃષ્ણ ભગવાન મર્યાદાથી પોતાનો ગ્રહસ્થાશ્રમ ભોગવે છે એટલા માટે બાળ બ્રહ્મચારી કહેવાના. સામે કાંઠે ગયા. દુર્વાસા પાસે 16108 રાણીઓ થાળ ભરીને ઊભી છે. કહે છે કે મહાત્મા, તમારા માટે અમે જમવાનું ભોજન લાવ્યા છીએ. દુર્વાસા કહે છે કે મને ભૂખ નથી, હું જમતો નથી. તમારે મને જમાડવો હોય તો કોળિયા મારા મોઢા મૂકો. બધી રાણીઓ એક પછી એક પોતાના થાળમાં લાવેલ ચીજ વસ્તુ, 56 ભોગના પ્રસાદનો કોળિયા ભરી ભરી અને દુર્વાસાના મોઢામાં મૂકે. એક થાળ ખાલી થયો, બે થયો, 100 થયા, 200 થયા, 16000 થયા, 16100 થયા, 16108 થાળ છે ને ખાલી થઈ ગયા. ગોપીઓ કહે છે ભગવાનની પઠરાણીઓ, ભગવાનની રાણીઓ એ કહે છે કે અમારે નદીને સામે પાર હવે કેવી રીતે જવું, તો કે આવ્યા તા કેવી રીતે, તો કે આવ્યા ત્યારે કીધું કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ દેજો, અમને માર્ગ મળ્યો ને અમે આવ્યા. તો કે તમે યમુનાજીને એમ કહેજો દુર્વાસા સદાય બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને, સોરી દુર્વાસા સદાય ઉપવાસી હોય તો યમુનાજી અમને માર્ગ દેજો. ગોપીઓને તો નવાઈ લાગી. 16108 જમી ગયા ઋષિ, તમે ફરીથી ઉપરથી ઉપવાસી? એ કે હું જમ્યો નથી. ગોપીઓ પૂછે છે કે તમને ભોજન કેવું લાગ્યું, સ્વાદ કેવો લાગ્યો? આપણે મહેમાન હોય ઘણીવાર પૂછીએ કેમ તમને ફાવ્યું, રસોઈ પાણી બરાબર છે ને, તીખા નથી ને, મોળા નથી ને, ગળપણ બરાબર માપે છે ને, પૂછીએ આપણે. વિવેક શિષ્ટાચાર છે, વિવેક છે. એ કે એમ કહે કે મીઠું ડાળીમાં વધારે સજીને કાઢી થોડું લેવાય છે, એ હોય એ જ મહેમાનને ખાવાનું હોય. પણ છતાંય ઘરધણી પૂછે, આને વિવેક કહેવાય. અને વિવેકી ભાષા બધાને ગમે, તમને ગમે અને મને ગમે. અભિમાન ન કરાય, સ્વમાન રખાય. સ્વમાન વગરનો માનવી માનવી નથી. સ્વમાન હોવું જોઈએ. જેને સ્વમાન ન હોય ને એને લીલજો કહેવાય.
આપણે ઘણી વાર શબ્દ વાપરીએ છીએ જગતમાં લીલજો, આદુ ખાઈને આપણી પાછળ પડી જાય. તમે એમ કહો કે ભાઈ સમજ્યા, સમજે જ નહીં, એને લીલજો કહેવાય. સ્વમાન ન હોય એ નોર્મલ માનવ ન કહેવાય, સ્વમાન હોવું જોઈએ. બહેનો ભાઈઓ બધાને પોતપોતાનું સ્વમાન હોવું જોઈએ. એ નાનું બાળક હોય ને એને સ્વમાન હોય. તમારે જોવું, બાળકને તમે મોઢું બગાડશો ને તોય બોલો તમારીથી ભાગશે આગો, અને હસતા હસતા તમે એને કંઈક રિસ્પોન્સ આપશો ને તો તમારી પાસે આવશે. સ્વમાન બધાને હોય, માત્ર આપણને એનું જ્ઞાન નથી. એટલા માટે આપણે એમ કહી કે નાનાને મોટી ઉંમરના ને સ્વમાનને કંઈ ન હોય, પણ સ્વમાન બધાને હોય. સ્વર્ગનું રાજ્ય હવે દેવતાઓના હાથમાં આવ્યું છે. પાતાળનું રાજ્ય બલિરાજાના હાથમાં આવ્યું છે. ભગવાન કહે છે માગ માગ, બલિરાજા કહે છે કાયમ તમારા દર્શન થાય ને એવું કરો. ભગવાન તો મૂંઝાણા, ભગવાન કે આને બાંધી લીધો. ભગવાનને એમ હતું કે આવડો પાછું રાજ્ય માગશે, પણ ભગવાન જ્યારે સંકલ્પ કરે ને ત્યારે સામાવાળાની બુદ્ધિની અંદર સરસ્વતી જીભ ઉપર આવીને બેસી જાય. ભગવાનને જેવું જોતું હતું, જેવી લીલા કરવી હતી એવું ઓલાએ માગ્યું. એણે કીધું કાયમ દર્શન થાય એવું કરો. તો બલિરાજાના દરવાણી થઈને ભગવાન હાથમાં ખોટી લઈને પગીનું કામ કરે. ચાર છ મહિના વીતી ગયા. લક્ષ્મીજી વૈકુંઠની અંદર વાટ જોવે છે પ્રભુની. નારદજી આવ્યા. નારદજી પહેલે દિવસથી આપણે ભેગા છે અને આજ ચોથો દિવસ છે, આજે પાછા આવ્યા. લક્ષ્મીજીને પૂછે છે ક્યાં છે પ્રભુ, ક્યાં છે? લક્ષ્મીજી કે હું એ જ વિચાર કરું છું. આ ચાર પાંચ મહિના થયા ગયા છે, હજી કંઈ પત્તો નથી, કાંઈ સમાચાર નથી, ટેલિફોન નથી, સેલફોન નથી. નારદજી કે બેટરી ખલાસ થઈ ગઈ છે, બધીએ ચાર્જિંગ નહીં કર્યું હોય. એ કે એ છે ને પાતાળની અંદર છે કે, અને બલિરાજાના પગી થઈને ત્યાં બેઠા. લક્ષ્મીજીને સરનામું મળી ગયું, વેશ પલટો કરીને ઉપડ્યા, ગયા પાતાળમાં, ગયા બલિરાજા પાસે. બળેવનો દિવસ હતો. લક્ષ્મીજી હોશિયાર, એકદમ ભાઈને કાંડું બાંધી દીધું, રક્ષા બાંધી દીધી. બલિરાજાને રક્ષા બાંધીને બલિરાજા કહે છે બેન માગ માગ. એ કે મારી પાસે બધું છે, મારે કાંઈ જોતું નથી. એ કે ન હોય માગો. એ કે ઓલા લાકડી લઈને ઊભા ને એ આપી દો. બલિરાજા પાસે લક્ષ્મીજીએ એવું માગ્યું કે પેલા લાકડી લઈને દરવાજે ઊભા ને એ મને આપી દો. બલિરાજા કે તમારે શું થાય? મારું એ સર્વસ્વ છે, મારું એ સર્વસ્વ છે. બલિરાજાએ આપી તો દીધા, પણ ભગવાનને કે તમે બંધાણા છો, તમે શું અમારે બેન આવ્યા છે. હવે તો બંને બી થયા ને જીજાજી થયા, લાકડીવાળા હતા પણ બેન, ધર્મની બેન માની, અને બેનના ઘરવાળા હોય એ બંને બી થાય. એટલે બલિરાજાને બંને બી થયા ભગવાન. એ કે તમે વચન આપ્યું, આશીર્વાદ આપ્યા, ને જતા રહ્યો એ ન હાલ. ભગવાન કહે વારા કરો, ચાર મહિના હું અહીં રહીશ, ચાર મહિના બીજા દેવોને મોકલીશ. એટલે દેવ પોઢી એકાદશી, નિમી એકાદશી છે, ત્યાંથી તે કારતક સુધી અગિયારસ આવે ને ત્યાં સુધી ઠાકોરજી પાતાળમાં રહીએ છે. અને આપણે ભારતમાં ચોમાસાનો સમય હોય એટલે આપણે એમ કંઈક કંઈક નિયમ લ્યો. નિયમ લેવાથી ચોમાસાની અંદર પાણીની અંદર વરસાદનું પાણી ને ગઠરોનું પાણી ને બધું ભેગું થાય, ડંકીઓમાં બોરમાંથી બધું પાણી ગંદુ થઈ જાય, અંદર વાયરસ આવી જાય, જમ્સ આવી જાય, બધા એવા રોગી. એટલા માટે નિયમ લેવડાવવામાં આવે. પછી એમ કે અમુક વસ્તુ ન ખાવી, ભાદરવામાં ભીંડો ન ખાવો, સમજ્યા ને, તાવ આવે ને બધું એવું થાય ને. એટલે ચાતુર્માસની અંદર કંઈક નિયમ લેવાથી, નિયમિત ભોજન કરવાથી શારીરિક આફતીઓ આવતી ઓછી થાય, ઘટે, મટે, તાવ ન આવે, મચ્છર ન કરડવા દેવા, એટલે ડેન્ગ્યુ ન થાય. પેલો ચિકનગુનિયા, હવે તો બધા નામે આપણને આવડે ને એવા બધા તાવ આવ્યા. લ્યો ચિકનગુનિયા, ચિકન એટલે મરઘું, ચિકન એટલે અંગ્રેજીમાં ચિકન કહે, ગુજરાતીમાં એને મરઘું કહે. એટલે ચોમાસાના ચાર મહિનાની અંદર ઠાકોરજી પાતાળમાં રહે છે.
એને દેવ પોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી, જેને તુલસી વિવાહ ક્યારે હોય? જે 11 જ હોય ને, દેવ દિવાળીના પૂનમ, પૂનમ કે 11 ને. હા તો એ 11 ઠાકોરજી પાતાળમાંથી પાછા પૃથ્વી ઉપર આવે અને આપણને દર્શન દેવા માટે સુખ આપે, પોતાની દર્શનથી આપણને સુખ આપે. આવી રીતે વામન ભગવાનની કથા આપણે ટૂંકમાં લીધી. આ કથા જો ડિટેલમાં કહેવાની હોય ને તો ઘણો સમય લાગે, એટલા માટે વામન ભગવાનનું ચરિત્ર ટૂંકમાં કહી આપણે આગળની કથા આગળ ચલાવીએ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને આપણે 12 વાગ્યા સુધીમાં અહીં બોલાવવાના છે, એટલે ધીરે ધીરે એની કથા તરફ આપણે આગળ વધીએ. આપણે બલિ થઈએ ને તો ભગવાન આપણે ત્યાં દરવાણી થવા તૈયાર છે. બલિ એટલે જીતેન્દ્રિય, આપણી ઇન્દ્રિયો ઉપર આપણે કંટ્રોલ રાખીએ, મનને કાબૂમાં રાખીએ, આંખને કાબૂમાં રાખીએ, કાનને કાબૂમાં રાખીએ, આપણા ચિત્તને કાબૂમાં રાખીએ, બુદ્ધિને બરાબર આપણે વિકસિત કરીને જરૂરી કાર્યમાં રોકીએ, ભગવાનના માર્ગમાં રોકીએ તો એમ કહે છે કે ઠાકોરજી રાજી થાય. શરીર બળ, બુદ્ધિ બળ અને જ્ઞાન બળ એના કરતાં પ્રેમ બળ છે ને એ સર્વથી શ્રેષ્ઠ છે. એટલા માટે ભગવાન સાથે પ્રેમ કરવો, ભગવાન સાથે હેત કરવું, ભગવાન સાથે લાગણી રાખવી. પ્રેમ બળ આગળ બધા બળ નબળા પડે છે. જે જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે ને એને બીજા પદાર્થો પ્રત્યે પ્રેમ કરવાની છૂટ મળે છે. ભગવાનને ભોગ ધરીને આપણે ખાઈએ, ભગવાનને વસ્તુ ધરીને આપણે વાપરીએ, એનું નામ ભગવાન સાથે પ્રેમ. પરમાત્મા સાથે પ્રેમ કરો અને સંયમને વધારો તો આપણે પણ બલિ બની શકીએ. બલિ એટલે જીતેન્દ્રિય, અને તમારે ત્યાં ભગવાન વામન સ્વરૂપે આવે. આપણે જો જીતેન્દ્રિય બનીએ, આપણે જો બલિ બનીએ તો ભગવાન આપણને દર્શન દે એવો આપણા ઉપર એવી કૃપા કરે. ઈશ્વર જ્યારે આંગણે આવે છે ને ત્યારે તે તન, મન અને ધન આ ત્રણ વસ્તુઓની માગણી કરે છે. એ ત્રણેય ઈશ્વરને અર્પિત કરવા જોઈએ. એટલા માટે તો બ્રહ્મ સંબંધ વખતે આપણે કહીએ કે ધન ને પુત્ર ને સ્ત્રી ને પરિવાર ને આદિક રીતે હું ભગવાનને શરણે આવું છું, ધરું છું. એવી રીતે જો તનથી સેવા કરીએ તો શરીરનું દેહાભિમાન ઓછું થાય, ધનથી સેવા કરીએ તો ધન ઉપરની મમતા ઓછી થાય, અને મનથી સેવા કરવાથી મનનો થાક, મનને થાક લાગતો નથી. કથા, કથાનું ઉલટું કરો એટલે થાક. કથાની અંદર બેઠા બેઠા ભગવાનના ગુણગાન દ્રઢતાથી ચિંતવન કરતાની સાથે સાથે સંભળાય તો કથા, અને નહીતર બેઠા બેઠા આપણને એમ થાય કે વ્યવહારિક રીતે આવવું પડે એટલે આવ્યા સહી તો થાક લાગે. હો ભાઈ, 3 કલાક બેઠા બેઠા કડી રહી જાય, ઊભા થાય ને ત્યારે થોડી વાર આમ કડીને હરખી કરવી પડે તો સીધી થાય. એટલે કથા ધ્યાનથી ન સંભળાય તો થાક લાગે. ઈશ્વરને જે તન મન અને ધન અર્પણ કરે છે ને એના શરીરના દરેક ઇન્દ્રિયનું પરમાત્મા રક્ષણ કરે છે, અને એક એક ઇન્દ્રિયના દ્વાર ઉપર ભગવાન પહેરો ભરે છે. આંખમાં, કાનમાં અને હૈયામાં ભગવાન પહેરો ભરે છે. સુત પાતાળના દ્વાર ઉપર વામન ભગવાન પહેરો ભરે છે. રાવણ ફરતો ફરતો એક દિવસ બલિરાજાની સાથે લડવા માટે આવે છે, એ સમયે વામન ભગવાન એના દ્વારપાળ તરીકે ત્યાં હોય છે, અને વામન ભગવાન રાવણને અંદર જતો અટકાવે છે. વામન કહે, રાવણ હું તો સેવક છું, માલિક સાથે યુદ્ધ કરવું હોય ને એની પહેલાં તારે સેવકની સાથે લડવું પડે. એણે રાવણની છાતીમાં એક લાત મારીને તે રાવણ છે ને સમુદ્રના કિનારે જઈને પડ્યો. એટલે ભગવાનને ને રાવણને કંઈ હાઉ રામ થયા ત્યારનું જ વેર નથી, હેલું જ આવે. અને ભગવાન એને ચમત્કાર દેખાડતા જ આવ્યા. બલિરાજાના પગી તરીકે ભગવાન હતા ને રાવણને ખબર નથી કે આ તો ત્રિલોકીનો નાથ વિષ્ણુ છે એમ. એક લાત મારી સમુદ્ર ઉપર ફેંકી દીધો, બોલો, સમુદ્રને કિનારે ફેંકી દીધો રાવણને. રાવણ એટલે કોણ? રાવણ એટલે કામ. આપણા મનની અંદર જે કામ વાસના છે એનું નામ રાવણ. આપણા ઇન્દ્રિયોના દ્વારે ભગવાન પહેરો કરતા હશે ને તો કામ કોઈ દિવસ પ્રવેશી શકશે નહીં.
એટલા માટે આપણી બુદ્ધિની અંદર શ્રીજી મહારાજ, સહજાનંદ સ્વામી, બાળ કાનુડો, શ્રીનાથજી ભગવાન, મદન મોહનજી મહારાજ, નવનીત પ્રિયાજી મહારાજ, મથુરેશ્વરજી, કૃષ્ણચંદ્ર પ્રભુ, આ બધાને આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર એવા રોકી દેવા કે જેથી આપણી ઇન્દ્રિયો ઉપર પોતે કંટ્રોલ કરી શકે, કાબુ કરી શકે. દાન જે લે એને બંધનમાં આવવું પડે. બ્રાહ્મણો દાન લે ને, એમ કહેવાય છે કે બ્રાહ્મણ જે લોકો દાન લે એને અમુક ભગવાનનું સ્મરણ એ દાનના ફળમાંથી મુક્ત થવા માટે કરવું પડે, અમુક માળાઓ કરવી પડે, અમુક જપ કરવા પડે. જે બ્રાહ્મણો દાન લઈ અને જપ ન કરે ને તપ ન કરે ને એને એનું ઋણ ચડે છે અને આવતા જન્મની અંદર એ ભોગવવું પડે. એટલા માટે જે દાન લે ને એને બંધનમાં આવવું પડે છે અને એ ઋણમાંથી મુક્ત થવા આદિનારાયણનું ભજન કરવું પડે છે. આ રીતે લક્ષ્મીજી પાતાળની અંદર આવ્યા, રક્ષા બાંધી. એ દિવસને રક્ષાબંધનનો દિવસ ત્યાર પછીથી ગણવામાં આવે છે. બળેવ જેને કહેવાય ને, અને બળેવ છે એ બ્રાહ્મણોની દિવાળી છે. ગઈકાલે મેં વાત કરી ચાર વર્ણની ચાર દિવાળી, ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી, દશેરા, જે દિવસે આપણે પતાસાન, મીઠાઈ ને હટા ને મેવાન ખાઈએ ને, એ વિજયદશમી એ ક્ષત્રિયોની દિવાળી. ગ્રહસ્થોની દિવાળી લક્ષ્મી પૂજનનો જે દિવસ આવે એ આસો વદી અમાસ, એને દિવાળી કહેવાય. અને પાંચ દિવસનું પર્વ હોય, ધનતેરસ દિવસથી શરૂ થાય, કાળી ચૌદશ, પછી દિવાળી, પછી પડવો, નવું વર્ષ અને ભાઈબીજ, આ પાંચ દિવસનું જે પર્વ થયું એને દિવાળી કહેવામાં આવે. અને ગ્રહસ્થોની દિવાળી એ છે, વૈશ્યની દિવાળી એ છે, વેપારીઓની દિવાળી એ છે, ચોપડા પૂજન પણ એમાં થાય. ત્યાર પછી બળેવ આવે બ્રાહ્મણોની દિવાળી, અને હોલિકા આવે ફાગણ સુદ પૂનમ, એટલે હોળી. હોળીની પહેલાના જે દિવસો હોય ને એ દિવસો બરાબર યોગ્ય ન હોય એમ કહેવામાં આવે છે. આપણે ખીહર પહેલાના દિવસો હોય ને એને કમૂર્તા કહેવામાં આવે. કમૂર્તા, કમૂર્તા એટલે જેની અંદર મુહૂર્ત ન આવે એને કમૂર્તા કહેવાય. આ કથાનું મુહૂર્ત તો ભાઈએ જોઈ આપ્યું હતું. ક્યાં ગયા ગિરીશભાઈ? એણે જોઈ આપ્યું હતું અગાઉથી. અને ભગવાનના ભજનની અંદર કમૂર્તા નડે નહીં, ચોઘડિયા નડે નહીં. આપણે હવાર પૂજા કરવા બેસીએ તો હું ચોઘડિયું જોઈને બેહો સવ? કેટલા જણા ચોઘડિયું જોઈને સેવન પૂજા કરવા બેસ? હાથ ઊંચા કરો જી. એટલે ભગવાનના ભજનની અંદર ભગવાન છે ને કાળ, કર્મ અને માયા એને કંટ્રોલમાં રાખે છે. ચોઘડિયા ભગવાનના દાસ છે. ચંદ્રની અને સૂર્યની કળા એ ભગવાનના દાસ દાસીઓ છે. ચંદ્રની કળા ઉપરથી ચોઘડિયા અને નક્ષત્રો ને એ બધું જોવાય અને વંચાય, અને એ રીતે કેલેન્ડરની અંદર હોય, એ રીતે પંચાંગની અંદર હોય, એ રીતે ઓલું ખીહરિયું વાંચે ને. હવે ખીહર આપણે આવશે, જાન્યુઆરીની 14 તારીખને ખીહર કહેવામાં આવે. પછી તિથિ ગમે આવતી હોય પણ જાન્યુઆરીની 14 તારીખ હોય એને ખીહર કહેવામાં આવે. એટલે ચંદ્રની જે ગતિ છે એ ગતિ ગમે એમ હોય, કારણ કે ઠાકોરજીનું શરણ સ્વીકાર્યું તો ઠાકોરજીનો સેવક એટલે ચંદ્ર, અને ભૌતિક રીતે ચંદ્ર એટલે અત્રિ અને અંશુયાનો દીકરો, ચંદ્રનો દીકરો બુધ, બુધનો દીકરો પુરુરવા, અને એવી રીતે પછી વંશ આગળ હાલે છે. આવી રીતે વામન ભગવાનની એક દીકરી હોય છે, બલિરાજાને એક દીકરી હોય છે, એનું નામ રત્નમાલા હોય છે. જેવા વામન ભગવાનને મંડપની અંદર દાખલ થતા જોયા એ એકદમ અંજાઈ ગઈ. એને એમ થયું કે આવો દીકરો હોય તો કેવી સારી વાત, એને સ્તનપાન કરાવનાર માતા કેટલી સુખી હશે, કેટલો આનંદ માણતી હશે, એવું એના મનની અંદર સંચાર થયો. અને જ્યારે બલિરાજાએ દાન આપ્યું અને ભગવાને 3 ડગલાની અંદર આખી પૃથ્વી માપી લીધી ને, ત્યારે એની એ દીકરીને એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ. એકના એક પ્રસંગની અંદર બલિરાજાની દીકરી રત્નમાલા, એના મગજમાં 2 વિચાર આવ્યા. પ્રથમ વિચાર એ આવ્યો કે આ દીકરો હોય
તો હું એને સ્તનપાન કરાવી અને કેવો આનંદ લૂંટું. આની માતા એને સ્તનપાન કરાવીને કેવો આનંદ લૂંટતી હશે. બીજો વિચાર એ આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. એટલે આ રત્નમાલા બીજા જન્મની અંદર કંસની બેન પૂતના થઈ, અને એ પૂતનાએ બાળક કાનુડાને મારવા માટે પોતાના સ્તન ઉપર ઝેર લગાડ્યું, બ્રાહ્મણી બની યશોદાને ઘેર આવી અને કૃષ્ણ ભગવાનને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવવા લાગી. એટલે બલિરાજાના કથા વખતની રત્નમાલા એની જે ઈચ્છા હતી કે આને બાળક તરીકે સ્તનપાન કરાવવાથી કેવો આનંદ થાય, એટલે એને સ્તનપાન કરાવવા બેઠી અને એ ભગવાને પૂર્વજન્મના પ્રારબ્ધ અનુસાર એની ઈચ્છા પૂરી કરી. બીજો વિચાર એ હતો કે આને તો મારી નાખવો જોઈએ, એટલે સ્તન ઉપર વિષ ઝેર લગાડીને આવી અને સ્તનપાન કરે, એની સાથે ભગવાન ઝેરનું પણ પાન કરે અને ભગવાન મરી જાય એવો એનો આશય છે. પણ ઝેર બનાવનાર ભગવાન છે, ઝેરી વસ્તુ બનાવનાર ભગવાન છે. ભગવાન માત્ર સંકલ્પથી પોતાનું શરીર બનાવે છે. આપણા શરીર પણ ભગવાન ધારે તો સંકલ્પના બનાવી શકે, એને કોઈ કાળ કર્મ માયા એના બધા એના દાસ અને દાસીઓ છે. એટલે ભગવાનને ઝેર ચડતું નથી અને પૂતનાના પ્રાણ ભગવાન ચૂસી લે છે અને એ રીતે પૂતનાનો વધ થાય છે. ભગવાન જેનો વધ કરે એને ભગવાન ઉદ્ધાર પણ કરે છે. એટલે પૂતનાનો ઉદ્ધાર જેવો યશોદાનો ઉદ્ધાર કર્યો, જેવો દેવકીની ગતિ કરીને એવી ગતિ પૂતનાને આપે છે. કારણ કે પૂતનાએ સ્તનપાન કરાવ્યું એટલે પૂતનાને માતાના જેવી ગતિ આપે છે. આવો દયાળુ ભગવાન છે, જેણે ઝેર આપ્યું એને પોતાની માતા સમાન ગતિ આપી. આવો દયાળુ ભગવાન છે, એનું ભજન આપણે કરવાનું છે અને એનું ભજન કરી આપણા મનની અંદર નિશ્ચિતતા કેળવવાની કે આપણને ભગવાનની ઓળખાણ થઈ છે, આપણું કલ્યાણ તો થયું છે, રોટલા મળે, ઓટલા મળે અને વ્યવહાર બરાબર ચાલે, દીકરા દીકરીઓ હોય તો સુખી હોય, દીકરા દીકરીઓ હોય તો વડીલોની સેવા કરતી હોય, એટલે આપણું કલ્યાણ તો થઈ ગયું. પણ આત્યંતિક કલ્યાણ કરવા માટે આવા જે કાળ કર્મ અને માયાના પતિ છે ભગવાન, એનું શરણ સ્વીકારી અને ભજન કરવું તો આપણું આત્યંતિક કલ્યાણ થાય. પૂતનાને માતાની ગતિ આપી તો ભગવાન આપણને ગતિ આપે એમાં કોઈ બે મત નથી. એટલા માટે આપણે સાત્વિકતા રાખી, ધર્મને રાખી, સત્યને જીવનમાં વણી લઈ અને ભગવાનનું ભજન કરવું. મનની અંદરથી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, ઈર્ષા, તૃષ્ણા, તિતિક્ષા, લોભ, ક્રોધ વગેરેને મનની અંદરથી કાઢવા. પછી વસ્તુ નીકળી જાય ને એને ખાલી ન રખાય, નકરી પાછા ભેગું થઈ જાય. ઘણા લોકો એમ કે હું ઓછું બહુ ખાઉં છું. ભલામણા ઓછું ખાતા નહીં, માપે ખાઈજો. ઓછું ખાવા ને તો તમારી હોજરી છે ને સંકોચાઈ જાય અને પછી હોજરી પછી મેળે નહીં આવે. જો આપણે પેલા હનુમાનજીમાં નાથજી બાપુ હતા, વાવડીના પટેલના દીકરા, ભુવાના દીકરા નાથજી બાપુ હતા. તે ઘણા વર્ષો સુધી એને અનાજ ન ખાતું. એની ઈચ્છા એવી હતી કે શંકરનું મંદિર થાય ને જાળીએ પહેરીને હનુમાનને, ત્યાર પછી અનાજ ખાવું. શંકરનું મંદિર તો ઠાકોરજીની કૃપાથી, શંકરની કૃપાથી થયું. પછી એને અનાજ ખાવાનું શરૂ કર્યું લગભગ 30 વર્ષ પછી. તો એની હોજરી કે બાબાજી હવે અનાજ મનાજ આમાં નહીં, માત્ર દૂધને છાશ પીતાય. એટલે કોઈએ હોજરીને ખોટે ખોટું તપમાં રોકવું નહીં, તપ કરવું ને વિવેકથી કરવું. ઘણા લોકો એકાદશી રહે ને તો પાણીએ ન પીવે, નિર્જળા એકાદશી કરે અને પછી શરીરની અંદર ડિહાઈડ્રેશન થઈ જાય. આપણું લોહી હોય ને એમ પાણી હોતી હોય, એ પાણી ઘટી જાય ને તો તમને ચક્કર આવે ને પડી જાઓ. એટલા માટે વિવેકથી ભોજન કરવું, તપ કરવામાં પણ વિવેક રાખવો,
પણ ભગવાનનું નામ કોઈ દિવસ ભૂલવું નહીં. ભગવાનના નામ સ્મરણ સાથે જો કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા ભક્તિ બની જાય છે. આ રીતે આપણે અત્યારે શ્રીમદ ભાગવતની કથા આગળ ચલાવતા ચલાવતા આઠમો સ્કંધ એને પૂરો કરી રહ્યા છીએ. ઇતિ શ્રીમદાંતકે ભાગવત પુરાણે અષ્ટમ સ્કંદ સમાપ્ત. બોલો ગિરિરાજ ધરન કી જય, ગોવર્ધન નાથ કી જય. હવે આપણે નવમા સ્કંદની અંદર પ્રવેશી રહ્યા છીએ. નવમા સ્કંદને ઈશાનુકથા લીલા ઈશાનુકથા લીલા કહેવામાં આવે છે. આ સ્કંદની અંદર શ્રી રામચંદ્ર ભગવાન અને શ્રી કૃષ્ણની સરખામણી કરવામાં આવે છે. અંબરીશ રાજાની કથા આવે છે, સગર રાજાના પુત્રોને સદગતિ આપી એની કથા કરવામાં આવે છે, દશરથ રાજાની કથા આવે છે, શ્રી રામની કથા આવે, શ્રી રામની સરળતાના કેટલાક પ્રસંગોની કથા કરવામાં આવે છે, શ્રી રામના રાજ્યાભિષેક માટે સર્જાતી સ્થિતિ એની કથા આવે છે, શ્રી રામનું વનગમન એની કથા આવે છે, ત્યાર પછી ભરતજીની કથા આવે, સીતાજીની શોધમાં શ્રી રામનું પરિભ્રમણ એની કથા આવે, શ્રી રામનો રાજ્યાભિષેક એની કથા આવે અને ચંદ્રવંશની કથા આવે છે. આટલી કથા ટોટલ આજના દિવસમાં આપણે કવર કરવાની છે. એમાં શ્રી રામનો જન્મ બપોરના 12 વાગ્યાની આસપાસ થશે. એ વખતે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય નિમિત્તે આપણે આરતી ઉતારીશું અને જે ભાઈઓ અને બહેનો અહીંયા આરતીમાં અને પૂજામાં જોડાવાના હોય 12 વાગ્યે બધા તૈયાર રહીએ, એટલે આપણો ખોટો સમય બગડે નહીં. હવે શ્રી રામ અને શ્રી કૃષ્ણની સરખામણી. કૃષ્ણ ભગવાન છે એ રાત્રિના 12 વાગ્યે જન્મ. રામચંદ્રજી ભગવાન છે એ દિવસના 12 વાગ્યે જન્મ. રામચંદ્રજી ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમ છે. બાળ કાનોડો કૃષ્ણ ભગવાન છે એ લીલા પુરુષોત્તમ છે. ભગવાન રામચંદ્રજી છે એ સૂર્યવંશની અંદર જન્મા છે. બાળ કાનોડો કૃષ્ણ છે એ ચંદ્રવંશની અંદર જન્મો છે. ભગવાન રામચંદ્રજી છે એ તીર્કામઠું બાણ અને તીર્કામઠું રાખે છે. કૃષ્ણ ભગવાન છે સુદર્શન ચક્ર રાખે છે. સુદર્શન, સુવતા દર્શન, સુ એટલે શુભ, જેનું દર્શન શુભ છે એનું નામ સુદર્શન, જેનું દર્શન શુભ છે એને સુદર્શન કહેવાય. કૃષ્ણ જે નામથી જે સ્વરૂપથી મનનું આકર્ષણ થાય એને કૃષ્ણ કહેવાય. ગર્ગાચાર્યજીએ જ્યારે નામ પાડ્યું ને ત્યારે કહે છે કે માતા યશોદા તારો આ બાળક છે ને બધાનું આકર્ષણ કરશે એટલે એનું નામ કૃષ્ણ. આ કૃષ્ણ છે એ બધાનું આકર્ષણ કરે છે. મનની અંદર કામ હોય તો સર્વ જગ્યાએ આપણને કામ દેખાય છે. એક ગ્રહસ્થની 18 વર્ષની દીકરીને પિતા સાસરે વળાવે છે. દીકરી રડવા લાગી એથી પિતા પણ રડવા લાગ્યા. દીકરી પિતાને નમન કરવા આવી એથી પિતાએ એને ઉઠાડવી અને છાતી સરખી ચાપી. નિર્વિકાર ભાવે પિતા અને પુત્રી મળે છે એ સમયે ત્યાંથી પસાર થતા ભાઈએ આ દ્રશ્ય જોયું. એના મનમાં કામ હતો. એ બંનેનો પિતા પુત્રીનો સંબંધ જાણતો ન હતો. એના મનમાં પાપ આવ્યું કે આ બંને બેશરમ છે, દુરાચાર કરે છે, પિતા પુત્રના મિલન કરતા લાખ ગણું શુદ્ધ ગોપી અને કૃષ્ણનું જીવ અને પરમાત્માનું મિલન છે એટલે રાસલીલા છે, એની અંદર કામ ભાવનો જરા પણ સંચાર નથી. બીજો 11 વર્ષ અને 52 દિવસ કનૈયો ગોકુળમાં રહ્યો છે. 11 વર્ષ અને 52 દિવસનો બાળક હોય ને નિર્દોષ હોય. 16 વર્ષનો બાળક થાય ત્યારે પુરુષ ગણાય. ભારતનો કાયદો છે કે 21 વર્ષ પુરુષના થાય ત્યારે એને લગ્ન કરાય. બહેનોની ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ રીતે રાસલીલાની અંદર કામનો જરા પણ સંકેત નથી. અણસમજુ માણસો એનું અર્થઘટન પોતાની
નિર્લજ બુદ્ધિ પ્રમાણે કરે એટલે એ બંધ બેસે નહીં. અને કૃષ્ણ ભગવાન જેમ કહી ગયા એમ આપણે કરવાનું, કૃષ્ણ ભગવાન જેમ કરી ગયા એમ આપણે કરવાનું નહીં. કામ જો બુદ્ધિની અંદર રહેશે ને તો શ્રી કૃષ્ણના દર્શન નહીં થાય. બુદ્ધિમાં વાસનારૂપી વિષ હશે ત્યાં સુધી એમાં પ્રભુરૂપી રસ આવી શકશે નહીં, જામશે નહીં. રાજા પરીક્ષિતના મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે નવમા સ્કંધની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશનો ઇતિહાસ લેવામાં આવ્યો છે. સુખદેવજી બહુ સાવધાન છે. સુખદેવજીને ખબર છે કે 7 દિવસની અંદર પરીક્ષિતનો મોક્ષ કરવાનો છે. રાસલીલાના પ્રકરણની અંદર જો સુખદેવજીને શંકા થાય ને તો એનો મોક્ષ નહીં થાય. એટલા માટે એના મનની અંદરથી કામ વાસના દૂર કરવા માટે સુખદેવજીએ વ્યાસ ભગવાને ભાગવતની અંદર ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા લીધી છે. જે કથા સાંભળવાથી સાંભળનારના મનની અંદરથી કામવૃત્તિ દૂર થાય છે. સૂર્ય બુદ્ધિના માલિક છે, જ્યારે ચંદ્ર છે ને મનના માલિક છે. બુદ્ધિની શુદ્ધિ કરવા માટે સૂર્યવંશની અંદર શ્રી રામનું ચરિત્ર કહ્યું છે, અને મનની શુદ્ધિ કરવા માટે ચંદ્રવંશની અંદર કૃષ્ણ ભગવાનનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. મન અને બુદ્ધિ એને નિર્મળ બનાવવાના છે, મન અને બુદ્ધિ એને નિર્વાસનિક બનાવવાના છે. અને એટલા માટે બુદ્ધિના માલિક સૂર્ય છે અને મનના માલિક ચંદ્ર છે. એટલા માટે ભાગવતની અંદર વ્યાસ ભગવાને ચંદ્રવંશની અને સૂર્યવંશની કથાનો ઉલ્લેખ કર્યો છે. નવમા સ્કંધની કથા છે ને બુદ્ધિગત કામનો નાશ કરવાની છે. એક તેલ ભરેલી બરણી હોય ને, બરણી પહેલાના વખતમાં આપણે કાચની બરણીઓ આવતી, અથાણા રાખતા. એક બરણીમાં તમે 4-5 વર્ષ સુધી અથાણું ભરી પછી એ બરણીને ખાલી કરીને ગમે એટલી વાર ધોશો ને તોય એ બરણીમાંથી તેલની વાસ નહીં જાય, અને તેલનો જે ગુણ એની સપાટીઓને લઈ ગયો છે ને એ નહીં જાય. એમ માનવીની બુદ્ધિ છે ને એની અંદર, માનવીના મસ્તકની અંદર માનવીની બુદ્ધિ એને બરણી કહેવામાં આવે છે. અને આ જે મનરૂપી બરણી છે ને એને ઘણા વર્ષોથી કામ વાસનારૂપી તેલ રાખવાની ટેવ પડી ગઈ છે. એટલા માટે આપણી બુદ્ધિમાંથી કામ વાસનાને કાઢવા માટે ભગવાનનું નામ આપણી મનરૂપી બુદ્ધિરૂપી બરણીની અંદર ભરવાનું છે. અને એમ કરવાથી આપણી બુદ્ધિ ધીરે 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 નિર્મળ થશે, નિર્વાસનિક થશે, અને ભગવાન પાસે જાય જવાય એવી પ્યોર થશે. પ્રેમરસ, ભક્તિરસ આ બધા રસો છે, નવરસ કહેવામાં આવે છે. એની અંદર ભાગવતજી છે ને એની અંદર 10મો રસ પ્રેમરસ ઉમેરવામાં આવે છે. એટલે શ્રીમદ ભાગવત બન્યું ત્યાર પછી 9ને બદલે 10 રસ છે એમ કહેવામાં આવે છે. અને પ્રેમરસ છે ને એ બધાથી ઉત્તમ છે એવું કૃષ્ણ ભગવાને ગોપીઓએ સાબિત કરી બતાવ્યું છે. એટલા માટે તો મીરા છે ને, પ્રેમ દીવાની મીરા થઈને કૃષ્ણ ભગવાનના ગુણ અને ગાન ગાય છે, કીર્તન ગાય છે. ભાગવતમાં શ્રી રામની કથા અનેક વાર આવે છે. રામ ન આવે ત્યાં સુધી કૃષ્ણ નથી આવતા. રામ જેવા જેના ઘરમાં આવતા નથી એનો રાવણ કામ મરતો નથી. એટલા માટે રાવણને મારવા માટે, કામ વાસનાને મારવા માટે આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર, આપણા ચિત્તની અંદર, આપણી ઇન્દ્રિયોની અંદર જે વાસનારૂપી વિકાર છે એને દૂર કરવા માટે આપણે રામનું શરણ લેવું જોઈએ. જ્યાં સુધી રામનું શરણ નહીં લઈએ ત્યાં સુધી કામ મળશે નહીં, ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. રાવણને મારવા માટે એટલે કે કામને મારવા માટે શ્રી રામની મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જે જે મર્યાદાઓ છે એ પ્રમાણે જીવન જીવવાથી આપણું મન નિર્વાસનિક થાય છે, આપણી બુદ્ધિ નિર્મળ થાય છે. અને એ રીતે નિર્વાસનિક મન અને નિર્મળ બુદ્ધિ અને મહાત્મય સહિત ભક્તિ, જ્ઞાન અને વિવેક સાથે મહાત્મય સહિત ભક્તિ હોય તો કૃષ્ણ ભગવાનના ભજનની અંદર આગળ સરળતાથી વધાય છે, રસ્તામાં અડચણો આવતી નથી.
ભાગવત એટલે ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. ભાગવત ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને એના દ્વારા આપણા મનની અંદર ત્યાગની વૃત્તિ આવે એને ભાગવત કહેવાય. એની કથા અત્યારે ચાલે છે, એમાંય રામચંદ્રજીની કથા ચાલે છે. નવમા સ્કંદની અંદર શ્રી રામનું અનુકરણ કરશો તો રામને પધરાવશો તો અવશ્ય ભગવાન મળશે. અનુકરણ શ્રી રામની લીલાનું કરવાનું છે, જ્યારે કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી, પરંતુ એમનું શ્રવણ કરવાનું છે. કૃષ્ણ ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાનું છે. શ્રવણ કરવાથી આપણું મન પવિત્ર થાય છે. કૃષ્ણ લીલા ચિંતન કરવા માટે છે. શ્રી રામ કરે એ કરવાનું, શ્રી કૃષ્ણ કહે તે કરવાનું. શ્રી રામ જે કરે એ કરવાનું કહ્યું છે. એટલે શું? શ્રી રામનો માતૃભાવ જોવો. માતા પ્રત્યે અમને કેટલો પ્રેમ છે, કૌશલ્યા પ્રત્યે કેટલો પ્રેમ છે, કઈ કઈ એમની ઓરમાન માતા છે, છતાંય રામચંદ્રજી ભગવાન પહેલા કૈકેયીને પગે લાગે છે, પછી માતા સુમિત્રાને પગે લાગે, પછી માતા કૌશલ્યાને પગે લાગે. આ બતાવે છે કે રામ કેટલા સરળ છે, માતા પિતા પ્રત્યે એમને કેટલી હમદર્દી છે. બીજું પિતૃપ્રેમ, દશરથ રાજા પ્રત્યે પણ એમને એટલો જ આદરભાવ અને પ્રેમ અને સ્નેહ છે. દશરથ રાજાને જ્યારે વિશ્વામિત્ર આવીને માગે છે કે મને રામ અને લક્ષ્મણ આપો, મારે રાક્ષસોથી યજ્ઞનું રક્ષણ કરવું છે અને મારું જે અનુષ્ઠાન છે એ પૂરું કરવું છે, ત્યારે દશરથ કહે છે કે રામ એ મારા પ્રાણ છે, તમે રામને લઈ જશો તો મારા પ્રાણ ટકશે નહીં. કેટલી દ્રઢતા! દશરથ રાજા કહે છે કે રામને તમે મારી નજરથી દૂર કરશો તો મારા પ્રાણ ટકશે નહીં, અને એ વાતે હકીકતે સાચી પડી છે. જેણે જેણે રામાયણ જોયું હોય ને, રામાનંદ સાગરે બહુ સારું બનાવ્યું છે. ભારતની ભૂમિના લોકો ઉપર અથવા ભારતની ભૂમિમાં જન્મેલા લોકો જે પરદેશમાં રહેતા હોય એના ઉપર પણ રામાનંદ સાગરે એવી દયા કરીને, ભગવાને એને એવી પ્રેરણા કરી કે તું રામાયણ નામનો ગ્રંથ છે ને એને નાટકના રૂપમાં, પિક્ચરના રૂપના, સિરિયલના રૂપમાં બનાવ્યું. જગતના કેટલાય જીવો ભગવાનને શરણ તરફ વળશે. આ રીતે રામાનંદ સાગરે રામાયણ બનાવ્યું, અને આપણે બધાએ જોયું હશે એક અથવા બીજી વાર અથવા એકથી વધારે વખત. એની અંદર ભગવાનની જે સરળતાના બધા દ્રશ્યો આવે છે ને, એનો પિતૃપ્રેમ જોયો. રામના દૂર થવાથી દશરથનું મૃત્યુ થાય છે રામાયણમાં બતાવવામાં આવ્યું છે. બંધુ પ્રેમ, રામ લક્ષ્મણ ભરતને શત્રુઘ્ના ચારે ભાઈઓ છે ને, ચાર થાંભલા જેવા છે ભાઈ, ચારે દિશાઓ હોય. ભગવાન કૃષ્ણને અર્જુનનો રથ હાકે છે ને, ત્યારે રથને ચાર ઘોડા જોડ્યા છો, ચાર ખૂણા હોય, ચાર વેદ હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પ્રકારના પુરુષાર્થ હોય. એટલા માટે બંધુ પ્રેમ રામનો આપણે જોઈએ તો લક્ષ્મણ ને ભરત ને શત્રુઘ્ન એકબીજાને કેટલો બધો પ્રેમ. રામ વનમાં ગયા તો ભરત કહે છે હું વનમાં રહું, તમે પાછા આવીને અયોધ્યાની ગાદીએ બેસો. રામ એને કહે છે આપણે બંને એ પિતાની એક એક આજ્ઞા પાળવાની, પહેલી આજ્ઞા મારે પાળવાની કે 14 વર્ષ વનની અંદર, અને બીજી આજ્ઞા તારે પાળવાની કે 14 વર્ષ તારે રાજગદીએ તારે બેસવાનું. પેલું બીજું ગમે તે આડાવળું થાય તેમાં કંઈ બહુ પેલું કરતા નહીં. ઘણા લોકો એમ કહે કે પેલું વરદાન હતું ને રાજ્ય બેહવાનું હતું, એમાં કાંઈ વાંધો નહીં. રાજ્ય તો આટલા લાખો વર્ષો વીએ ગયા, ભરત રાજ્ય બેઠક ન બેઠા, પહેલે દી બેઠક, બીજે દી બેઠા, બહુ ફેર પડવાનો નથી. આપણે જાણવાની વસ્તુ એ છે કે આની અંદરથી માતૃપ્રેમ કેવો છે, પિતૃપ્રેમ કેવો છે, બાંધવ પ્રેમ કેવો છે, અને પત્ની વ્રત કેને કહેવાય. રામચંદ્રજી ભગવાન સીતાજીને પ્રથમ રાત્રિએ, સુહાગ રાત્રિએ એક ભેટ આપે છે. સીતાજીને એમ થાય છે કે અમને હાથમાં કાંઈ નથી, નકર ઘણા છે તે વીટી આપે ને, ઘણા વળી બુટી આપે ને, ઘણા વળી બીજું કંઈક આપતા હશે, જે હોય એ ભગવાન જાણે. નવા નવા પરણેલા હોય ને એને ખબર હોય હું અત્યારે અપાતું હોય, સમજ્યા ને, અમારો જમાનો જતો રહ્યો પરણવાનો બધે. તો સીતાજીને એમ થાય છે માતાને કે અમને હાથમાં કાંઈ નથી, ડાબલીએ નથી, નાની ડાબલીએ નથી, મોટું પડી કોઈ વીટેલું નથી, હું ગિફ્ટ આપવાના હશે. રામચંદ્રજી ભગવાન છે ને એ તો ભગવાન છે, અને સીતા માતા છે ને એ તો રાધિકાની જગ્યાએ છે, લક્ષ્મીની જગ્યાએ છે, પાર્વતીની જગ્યાએ છે. એટલે માતાને એમ થાય છે કે ભગવાન શું મને આપવાના હશે. પહેલાં તો ભગવાન થોડી વાર એને આમ વિહવળતા, એની આતુરતા વધારે છે, એકદમ આપી દે ને તો એની કિંમત ન હોય.
ઘણું નાનું બાળક હોય ને હાથમાં કેન્ડી લઈને એમ કહ્યું કે આલે આલે ઓલું દૂર બેઠો હોય ને નજીક આવે, આજે આમાં આમ બતાવો ને અને એમાં ઘા કરો ને તો દોડીને લઈને પાછું વયું જાય. પણ તમારી પાસે એને રાખવું હોય ને તો ધીરે 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 એને લલચાવીને પછી તમે કેન્ડી આપો, તમારી પાસે બેસે ઘડીક વાર. કેનો દીકરો બટા આપણે પૂછીએ ને તો એ કહે મારા બાપુજીનું નામ આ છે, મારી બાનું નામ આ છે. એમ ભગવાન પોતાના સહચારિણી અર્ધાંગના માતા સીતાને એવા લલચાવે છે ને, માતાને એમ થાય ભગવાન શું ભેટ આપવાના છે, જલ્દી કહી દે તો સારું. ભગવાન કહે છે રાજા રજવાડાઓની અંદર એવો નિયમ છે અથવા એવી માન્યતા છે અથવા એવું એને એલાવન્સ જેને કહીને કે એ માફ કરવામાં આવે છે કે એકથી વધારે પત્નીઓ કરવાનો રિવાજ છે. ભગવાન સીતાજીને કહે છે કે હું આ તારી સાથે પાણી ગ્રહણ કર્યું એ કર્યું, તારા ઉપર હું બીજી પત્ની કોઈ દિવસ જીવતો હોઈશ ત્યાં સુધી કરીશ નહીં. સીતાજીને બહુ આનંદ થાય છે. રામનો અવતાર આપણને જગતના જીવોને જગતના ગ્રસ્થાશ્રીમીઓને જીવન કેમ જીવવું, જીવન કેવું હોવું જોઈએ એ શિખામણ આપવા માટે, મર્યાદાનું પાલન કરાવવા માટેનો અવતાર છે. માતા સીતાનો અવતાર બહેનોને પતિવ્રતાપણું કેવું હોવું જોઈએ, પતિ એને ગમે તેમ દુઃખ આપે વર્તે કાઢી મૂકે પણ પતિ પ્રત્યે પતિવ્રતાની ભક્તિની અંદર અડચણ ન આવે એવી રીતની પતિવ્રતાની ભક્તિ બહેનોએ પાળવી, એવું સીતા માતા રામના ચરિત્ર સીતારામના ચરિત્રથી તમને અને મને જગતના જીવોને આપણને બધાને સીતા માતા આ ઉપદેશ આપે છે. સીતાજીનો વાંક કાંઈ નહોતો, રામે કાઢી મૂક્યા જંગલમાં, બસ જાઓ વૈયા જાઓ, સગર્ભા હતા. વિચાર કરો, હું અત્યારે તો તરત તમારે કોર્ટમાંથી મેમો આવે છૂટાછેડા છે ને 1,00,000, 1,00,000, 2,00,000 આપી દો જેવી જેની મિલકત, મને કહેલા રિલાયન્સ વાળા છૂટા થયા હોય તો શું થાય વિચાર કરો. પેલા અનિલ અંબાણીની પત્ની ઓલી ટીના મુનિમ છે, એક્ટ્રેસ છે ને, હવે એ લોકો મને બાંધ્યા હોય તો પછી ભલામણા ભાઈઓ દાંત નોખા પાડી નાખ્યા, પણ એ પછી અંદરો અંદર બાંધ્યા હોય તો શું થાય. હું એટલા માટે સીતા માતા કહે છે કોઈ દિવસ બાંધવું નહીં. ચાર ફેરા ફર્યા, ચાર મંગળ વર્ત્યા, જય સ્વામિનારાયણ. ચાર ભાઈઓ, ચાર ખૂણા, ચાર દિશા, ચાર વેદ, ચાર ભગવાનના ઘોડા, ચાર ફેરા, સમજાય? ચાર હુકમ રાખ્યા, ન સમજાણો? આ બધું ચાર ચારનું છે એટલે ચાર રાખ્યું, યાદ રાખવામાં હેલું પડે. પરમાત્માના 24 અવતાર, બીજે દિવસે કથા કીધી, પરમાત્માના 24 અવતાર, પ પર મા અર્ધો ત અને પાછો મા, બે વખત માં આવ્યું. પરમાત્મા શબ્દની અંદર માં આવ્યું. આપણે ખાવું હોય ને ભૂખ લાગી હોય ને તો આપણે કંઈક બા ખાવા આપો ને, માં ખાવા આપો ને, પરમાત્માના શબ્દની અંદર બે વાર માં આવ્યું તો આ પરમાત્મા કેટલો દયાળુ હશે. પ એટલે પાંચડો, ર એટલે બગડો, મા એટલે હાડાચાર, ત એટલે આઠડો, છેલ્લો મા એટલે હાડાચાર. 5 + 2 + 4 + 8 + 4 સરવાળો કરો એટલે 24 થાય. આ બીજી વાર કહું છું, ઓડિયન્સ કીધું ત્યારે અડધું હતું, તો બાકીના અર્ધાને કંઈક જાણવા મળે. એટલે પરમાત્મા શબ્દની અંદર બે વખત માં આવે એટલે પરમાત્મા માતા કરતાં એ ડબલ દયાળુ છે. અને પરમાત્માના શબ્દની અંદર 24 અવતારનો આંકડો થાય છે એટલે પરમાત્મા શબ્દની અંદર 24 અવતારો આવી જાય છે. આપણને જે અવતારની અંદર આનંદ મળે એ અવતારનું ભજન કરવું. મત્સ્ય અવતારથી તમને આનંદ મળે તો મત્સ્ય અવતારનું ભજન કરવું, એમાં વાંધો નહીં. પણ 200-225 વર્ષ પહેલાં અવની ઉપર શ્રીજી મહારાજે આવીને એમ કીધું કે અમને આ રામ કૃષ્ણ અને આ અમારો પોતાનો જે જન્મ છે ને, અવતાર છે ને, એ અમને ગમે છે એવું કીધું. એટલા માટે તો ભગવાને જે ઓલી સાંજની આરતી પછીની જે પ્રાર્થના છે ને, એમાં એવું સંતોએ એવું જોડ્યું, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ,
રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. આ રીતે ભગવાન શ્રી સહજાનંદ સ્વામી શ્રી કૃષ્ણ બાલ કાનુડો અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાન કહે છે કે ત્રણ અવતાર અમને બીજા બધા અવતાર કરતા બહુ ગમે. વરાહ અવતારને આપણે મત્સ્ય અવતાર, કશ્યપ અવતાર, આ બધા અવતારો છે ને મનુષ્યના નથી, એ બીજા જીવાત્માઓના છે. ભગવાનના અવતાર ખરા, પણ આ ત્રણ જન્મ છે એ મનુષ્યના છે. એટલા માટે રામચંદ્રજી, કૃષ્ણ અને સહજાનંદ સ્વામી એ છે ને એ બહુ મહત્વના અવતારો છે. આ રીતે રામચંદ્રજીની કથા આપણે ધીરે ધીરે આગળ ચલાવીએ. એની અંદર એક અંબરીશ રાજાની કથા આવે છે. અંબરીશ રાજા ભગવાનના ભક્ત છે. અંબરીશ રાજા ઠાકોરજીની સેવા પોતાને હાથે કરે છે. એમ કહેવાય છે કે અંબરીશ રાજાના ઠાકોરજીને 56 મણ મરી એટલે તીખા. અંબરીશ રાજાના ઠાકોરજીના ભોગની અંદર 56 મણ મરી ધરવામાં આવે છે. કહેતા કે કેટલી સામગ્રી થતી હશે કે એની અંદર 56 મણ મરી વાપરવા પડે, આટલી બધી સામગ્રી થાય, હાથથી સેવા કરે. અને જે પ્રસાદ થયો ને એ પોતાના રાજ્યની અંદર બધાને વેચી આપે, માત્ર પોતે ખાય એવું નથી, રાજ્યની અંદર આ આખો પ્રસાદ વેચી આપે. આવા જે અંબરીશ રાજા છે એણે એક દિવસ એક વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું. એકાદશીનું વ્રત કર્યું એનું પારણું કરવાનું છે. એ દિવસે દુર્વાસાજી ત્યાં આવે છે અને દુર્વાસાને કહે છે કે તમે અમારી સાથે પારણા કરો. દુર્વાસા કે હું સ્નાન કરી સંધ્યા કરીને હમણાં આવું, પછી પારણા કરું. સંધ્યા કરવા જાય છે, બહુ વાર લાગે છે. 11-12 દિવસ પૂરો થવાની તૈયારીમાં છે. 12 દિવસે પારણા કરવાના હોય, દિવસ પૂરો થવાની તૈયારીમાં છે. બ્રાહ્મણોને આમંત્રણ આપ્યા છે, બ્રાહ્મણો પણ ભૂખ્યા છે. અંબરીશ રાજા દુર્વાસાજીના આવવાની રાહ જોવે છે. દુર્વાસાને એકાએક ખ્યાલ આવ્યો કે બહુ મોડું થઈ ગયું, એકદમ દોડતા આવે છે. અહીં 12 પૂરી થવાની તૈયારી હતી. બ્રાહ્મણોએ સલાહ આપી કે તમે જલપાન, જલ લઈ તુલસી પત્ર પધરાવીને એનું આચમન કરો તો પારણું કર્યું પણ કહેવાય અને પારણું ન કર્યું પણ કહેવાય. રાજાને સલાહ યોગ્ય લાગી, રાજાએ સલાહ માની આચમન કર્યું પાણીનું. દુર્વાસા આવ્યા, એને ખ્યાલ આવ્યો કે એણે પારણું કરી લીધું છે. એકદમ ગુસ્સે થઈ પોતાના માથામાંથી વાળ ખેરીને ધરતી ઉપર નાખ્યો. કૃત્યા ઉત્પન્ન થઈ. કૃત્યાને દુર્વાસા કહે છે કે તું અંબરીશને મારી નાખ. કૃત્યા અંબરીશને મારવા માટે પાછળ પડી. ભગવાનનું સુદર્શન અંબરીશનું રક્ષણ કરે છે. કૃત્યાનું માથું કાપી નાખ્યું અને પછી દુર્વાસાની પાછળ પડ્યું. દુર્વાસા વૈકુંઠમાં ગયા, ગોલોકમાં ગયા, કૈલાસ ઉપર ગયા, કોઈએ એનું રક્ષણ કર્યું નહીં. ભગવાન વિષ્ણુએ કીધું કે સુદર્શન અત્યારે અંબરીશની સેવામાં છે, માટે અંબરીશ પાસે જાઓ તો રક્ષણ થાય. અંબરીશ પાસે આવી દુર્વાસા પગમાં પડવા જાય છે. એમ કરતા રોકે છે અને કહે છે કે મને માફી આપો. અંબરીશ રાજા કહે છે કે તમારી ભૂલ નથી, તમને માફી કોણ આપી શકે, તમે તો મહાત્મા છો. એ રીતે અંબરીશ રાજાના પ્રકરણ દ્વારા આપણે જાણવાનું એ છે કે ભગવાન પોતાના ભક્તોની લાજ રાખે છે, આબરૂ રાખે છે, રક્ષણ કરે છે. અને અંબરીશના જેવી ભક્તિ હોય તો શ્રીહરિ આપણું પણ રક્ષણ કરે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. હવે આગળની કથા છે, આપણે દશરથ રાજાની કથા જોઈએ. અયોધ્યા નગરી છે, ત્યાંનો રાજા દશરથ, મહારાણી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી નામે ત્રણ રાણીઓ છે. એક દીકરી હતી શાંતિ નામની, એ દીકરીને એમણે દત્તક સોંપી દીધી છે, એટલે સંતાન ઘરની અંદર નથી. દશરથ રાજા પોતાના ગુરુ વશિષ્ઠ એની પાસે જાય છે અને કહે છે કે મારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો છે. અને એ યજ્ઞ કરે છે. એ યજ્ઞની અંદરથી એમને પુત્ર પ્રાપ્તિ થાય એવી એની મનોકામના છે.
એટલે દશરથ રાજા અગ્નિહોત્રી બ્રાહ્મણોને બેસાડી અને એમનો જે જમાઈ છે, એમની દીકરી શાંતિ છે, એનો જે ઘરવાળા છે ઋષિ, એની પાસે યજ્ઞ કરાવે છે. અને એ એક જ ઋષિ એવા કર્મકાંડી હતા જેમને પુત્ર કામેષ્ઠી યજ્ઞ બધી વિધિપૂર્વક કરાવતા આવડતો હતો. એ વિભંડકના દીકરા હતા, વિભંડક ઋષિ હતા ને, અને એનું નામ શૃંગી હતું. વિભંડક ઋષિની પત્નીનું નામ મૃંગી. મૃંગી નામની અપસરા વનમાં શાપને લીધે ફરે છે અને ઋષિને એની સાથે સહવાસ થયો, એમાંથી શૃંગી જન્મા. એક શિંગડા જેવું હતું એટલે એને શૃંગી કહેતા, અથવા એકલ શૃંગી કહેતા. એને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવતા આવડે છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માટે પોતે અગ્નિહોત્રા બ્રાહ્મણ તરીકે બેઠા છે. યજ્ઞની અંદર વેદ મંત્રો બોલવામાં આવે છે. ધીરે 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 યજ્ઞનું કામ આગળ વધે છે અને અગ્નિદેવ છે ને, એની અંદર આહુતિઓ આપવામાં આવે છે. દશરથ રાજાના પિતાનું નામ અજ મહારાજ છે, એની માતાનું નામ ઈલાદેવી છે. આ રીતે દશરથને પુત્ર ન હોવાથી યજ્ઞ કરે છે. યજ્ઞની અંદરથી ભગવાન અગ્નિદેવતા ખીરનો ચરુ લઈ અને બહાર આવે છે. આ ખીરનો ચરુ દશરથ રાજાને આપવામાં આવે છે અને કહે છે કે તમારી રાણીઓને આ ખીર વેચી આપો. દશરથ રાજા ખીરના બે ભાગ કરે છે. એક ભાગ કૌશલ્યાને આપે છે, બાકીના અડધા ભાગમાંથી બે ભાગ કરે છે. એક ભાગ સુમિત્રાને આપે છે, બાકીનો ભાગ કૈકેયીને આપે છે. કૈકેયીને છેલ્લે મળવાથી કૈકેયી વિખવાદ કરે છે, ગુસ્સે થાય છે, કર્કશ વાણી વાપરે છે. કૈકેયી એટલે કર્કશ વાણી, તમને ન ગમે એવી વાણી, એનું નામ કૈકેયી. અત્યાર સુધી રામની માતા કૈકેયીનું નામ હતું, ત્યાર પછી જગતની અંદર કોઈએ બેન દીકરીનું નામ કૈકેયી પાડ્યું નથી. અત્યાર સુધીમાં કૌશલ્યા નામ હશે, સુમિત્રા નામ હશે, પણ કૈકેયીએ કોઈ દિવસ કોઈએ નામ પાડ્યું નથી. કૈકેયી એટલે કર્કશ બુદ્ધિ, ન ગમે એવી વાણી, એને કૈકેયી કહેવામાં આવે. કૈકેયીની માતા છે ને, એને કૈકેયી રાજાએ કાઢી મૂકી હતી અને આ કુંવારી છોકરી હતી એને લઈને ભટકાવી દશરથ રાજાને. અને દશરથ રાજાને એમ કહેવાય છે કે ટોટલ ચાર પત્નીઓ હતી. રામાયણમાં ત્રણનો ઉલ્લેખ આવે છે, એકનો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. અમુક શાસ્ત્રમાં એનું વાર્તાના રૂપમાં મૂકેલું છે. આ ખીર આપવામાં આવી. કૈકેયીએ કર્કશ બુદ્ધિ, કૈકેયીએ વાદ વિવાદ કર્યો એટલે એના હાથમાં ખીરનો પડ્યો છે એ આકાશની અંદર દેવી યોગે સંભળી, ઉડતી ઉડતી આવીને પડ્યો લઈ ગઈ. પડ્યો લઈ ગઈ અને જે અંજની દેવી તપ કરતા હતા એને છાયા આપી અને એને ત્યાં પડ્યો આપ્યો એટલે અંજની દેવી એ ખીર ખાઈ ગયા, પોતે સગર્ભા થયા, એમાંથી હનુમાનજી થયા. એક જ ખીરમાંથી રામ લક્ષ્મણ ભરતને શત્રુઘ્ન જન્મે છે અને હનુમાનજી પણ એમાંથી જન્મે છે. એટલે તમે જોજો, જ્યાં જ્યાં રામનો દરબાર હશે ને ત્યાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી ભેગા જશે. ભરત અને શત્રુઘ્ન નથી, કારણ કે ભરત અને શત્રુઘ્ન એની ટીમ છે અને રામ અને લક્ષ્મણ એની ટીમ છે અને સીતા માતા રામના સીતારામ એટલે એની સાથે હોય અને હનુમાન એમના સેવક છે એટલે રામ દરબારમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી હોય. માતા કૌશલ્યાના ગર્ભની અંદર
ભગવાન હોય એવી ચેષ્ટા થાય છે. માતાના મુખારવિંદ ઉપર એકદમ તેજ દેખાય છે. અયોધ્યાની વાત છે, અને અયોધ્યા એટલે શું? જ્યાં યુદ્ધ ન થાય એને અયોધ્યા. આપણા ઘરને પણ આપણે અયોધ્યા બનાવવાની છે. કલહ વગરની કાયા એટલે અયોધ્યા. શરીર એ અયોધ્યા છે, આપણું શરીર છે એ જ અયોધ્યા છે. શરીરની અંદર યુદ્ધ ન થાય, કામ અને ક્રોધ, લોભ અને મોહ, મદ અને મત્સર, આશા અને ઈર્ષા, આ બધા જે દુર્ગુણો છે એનું યુદ્ધ ન થાય તો આપણી કાયાને અયોધ્યા કહેવાય. અયોધ્યા હોય ત્યાં રામચંદ્રજીનો જન્મ થાય. આપણું શરીર તો સરયુ નદીના કિનારે અયોધ્યા હોય. આપણું શરીરને અયોધ્યા બનાવીએ તો સરયુ કહેતા ભક્તિ, સરયુ નદી કહેતા ભક્તિ. આપણે શરીરને અયોધ્યા બનાવીએ તો આપણી અંદર ભક્તિ આવે, અને ભક્તિના કિનારે આપણે રહેવાય. આવી સરયુની કિનારે રહેલા દેહની અંદર જીવાત્મા આવે એને દશરથ કહેવાય. દશરથ એટલે દસ ઇન્દ્રિયોને જે જીતે એને દશરથ કહેવાય. જ્ઞાનેન્દ્રિય પાંચ અને કર્મેન્દ્રિય પાંચ એને જે જીતે એને દશરથ કહેવાય. અયોધ્યા એટલે આપણું શરીર, દશરથ એટલે આપણી દસ ઇન્દ્રિયો, અને એને કાબૂમાં રાખવી, ભક્તિ આપણા જીવનમાં રાખવી. ભક્તિ એટલે સરયુનો કિનારો. એટલે આ અયોધ્યા, સરયુ, દશરથ એ બધાય આપણા શરીર ઉપર છે. શરીરને અયોધ્યા માનો, ભક્તિને સરયુ નદી માનો. ભક્તિની અંદર સ્નાન કરો એટલે સરયુ નદીની અંદર સ્નાન કર્યા જેવું પુણ્ય આપણને મળે. ખોરાક ચાવીને પીવો, પ્રવાહી ખાઈને ગળે ઉતારવું. પ્રવાહીને કંઈ ખાવું ન પડે, પણ આમ ઘટક ઘટક ન પીવાય, ઘૂંટડે ઘૂંટડે પીવાય એમ કહે છે. ખોરાકની અંદર આ જે બે ગ્રંથિ હોય ને, એને લાળ ગ્રંથિ કહેવાય. એની અંદરથી રસ ભળે એટલે ખોરાક મીઠો લાગે. એમનેમ ચાવી જઈને તો ઘણીવાર પચાય નહીં. એટલે ખોરાકને ચાવી ચાવીને એકદમ સોફ્ટ બનાવવો તો આપણી હોજરીને એટલી તકલીફ ઓછી. હોજરીને બહુ તકલીફ થાય ને તો ઘણાની હોજરી નથી બગડી જતી, અંદર આખા ચણ્યા નાખી દે ને કે કઈ તો પચાવી જાય, એમ ન પચે, ચાવવા પડે ને પછી. તો હોજરીને એટલું કામ ઓછું, તો હોજરીની ચામડી હોય ને એ બગડી ન જાય. ચામડી બગડે તેને અલ્સર થયું કહેવાય. પછી તમારે ટીકડા ખાધા જ કરવા પડે એને કોટિંગ કરવા માટે. એટલે ખોરાકને બરાબર ચાવીને પછી ગળે ઉતારવો. બહુ ઉતાવળા જમવું નહીં. ઘણા લોકો જમવા બેસે ને હાલો હાલો જલ્દી હાલો જલ્દી હાલો, બધા બહુ બાકી છે એમ કહે. પણ જમવામાં ખોટી ઉતાવળ ન કરવી. ઉતાવળ પછી ને ત્રણ ચાર કલાક ધામા નાખીને બેહાય નહીં, પણ ખોટી ઉતાવળ ન કરવી. એમ ઘણા પછી હુવાઈ કરે, ઓલા કે ભાઈ ઓલા ઊભા છે હાથમાં ડીશ લઈને, ભલે ને ઊભા, એને કોણ ના પાડે, ભલા માણા એમ ન હોય. થોડુંક સમજ્યા, સામા માણસની સગવડતા આપણે સાચવવી જોઈએ. એક ભાઈ હતા ને ગામમાં ગયા, ઢેગ લઈને કે દૂધ પાક બનાવ્યો હતો, સાત આઠ જણા હરખે હરખા. પછી ઓલા કે કોઈ ના પાડતા નહીં, તે બોઘરા પહેલાં હતા ને, બોઘરું લઈને આમ નીકળે. પહેલાં ઓલી તાહળિયું હતી, પોણો પોણો કિલો અંદર દોઢ લીટર હામી જાય તાહળિયું. તો ઓલા કે આમ તાહળી ભરીને આમ જાય ને, તો ઓલો તરત મોઢે મળીને પી જાય. બીજા પાસે જાય તો એ પી જાય, તો ચાર પાંચ તાહળિયું ભરે બોઘરું ખાલી. બીજું લઈને આવે ને અહીંથી સર્વ કરે તો એ પછી થોડું થોડું આગળ કીધું જવા દે, ઓલા બીજા ભૂખ્યા રહે. ત્યાં ગયું ને આદમી છ સાત જણા ઢેગવાળા હતા, એ ખાઈ રહ્યા દૂધ પર ખાલી. બીજા પચાસેક માણસોને આમંત્રણ આપ્યું છે બધા. પછી જય ભગવાન, આવું ન કરાયો,
આમાં માણસની આબરૂ ન લેવાય. તમારા જ વેવાય છે ને, ઢગ લઈને ગયા છો તમારી દીકરીને તેડવા, તમારે જમાઈને ભૂંડું દેખાય, તમારી દીકરીને ભૂંડું દેખાય. ઘણા દીકરી ત્યાં જઈને એમ કહે કે તક્યા બેક્યા નથી રાખ્યા, તો કોઈ બોલકનો દેર કે એવું હોય ને તો કે મોકલાવત કરી આવવામાં તો સમજાય છે ને. એટલે વિવેકી ભાષા રાખવી, બેન દીકરીને ઘેરે ગયા હોય ને જેવું હોય એવું ચલાવી લેવું. ઘણીવાર કહેવા જાય ને કોઈક માથા મારે, કરિયાવરમાં આપ્યું હોય તો હોય, નથી આપ્યું તો બે હો કે હવે હેઠા એવું થાય. અમારે બેનનું ઘર, અમારે પરતીબેન, અમારે બેન છે એટલે અમારે બેનના છોકરાઓ કથા કરે છે, હ એટલે બહુ જાજુ કહેવાય નહીં મારે, સમજે ને. અયોધ્યા એટલે આપણી કાયા, જ્યાં યુદ્ધ ન થાય એવી અયોધ્યા હોય કે ત્યાં રામચંદ્રજી ભગવાન આપે છે, આવે છે. ત્રણેય રાણીઓએ ખીર ખાધી. માતા કૌશલ્યાની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી વિષ્ણુનો અવતાર, ધીરે 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 એમનો ટાઈમ આગળ વધતો જાય છે. એવી રીતે એક માસ, બે માસ, ત્રણ માસ એવી રીતે કથા આગળ ચાલે છે. 8.5 માસ થવા આવ્યા છે. આકાશની અંદર દેવતાઓ દરરોજ ભગવાનના પ્રાગટ્યનું વરાહ જોવે છે, ગીત ગુણગાન ગાય છે, ગાંધર્વો ગીતગાન ગાય છે. ભગવાનના આવવાની પૃથ્વી ઉપર એમના ચરણારવિંદ પાદુર્ભા થાય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. અને એ રીતે 9 મહિનાનો સમય નજીક આવે છે. દશરથ રાજાને નિદ્રાની અંદર એક સ્વપ્ન આવે છે. એમને સ્વપ્નની અંદર પોતાને આંગણે મહાઋષિઓ, મોટા મોટા મહાત્માઓ આવીને દશરથ રાજાને ઉઠાડે છે. સ્વપ્નની અંદર દશરથ રાજા સરયુ નદીની અંદર સ્નાન કરે છે, ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કરે છે અને સ્વપ્નની અંદર લક્ષ્મીનારાયણની આરતી ઉતારે છે. દશરથ મહારાજને જોઈને પ્રભુ હસે છે. સ્વપ્નની વાત છે, સ્વપ્નની અંદર બધું. ત્યાં દશરથ મહારાજનું સ્વપ્ન પૂરું થાય છે. મેં ગઈકાલે ને આગલે દિવસે સ્વપ્નની વાત કરી હતી. આપણો જીવ જ્યારે કંઠમાંથી પસાર થાય અને મગજમાં જાય ત્યારે સ્વપ્નો આવે, ને કા મગજમાંથી કંઠમાંથી પસાર થઈને હૃદયમાં જાય ત્યારે સ્વપ્નો આવે. દશરથ રાજાને સ્વપ્ન આવ્યું અને એની ઊંઘ ઉડી ગઈ. એટલે સ્વપ્નો આવે ત્યારે કા ઊંઘ ઉડી જાય અને સ્વપ્નો આવે ત્યારે કા ઊંઘ આવી જાય. આ બે સંજોગોમાં સ્વપ્નો આવે. અને સ્વપ્નમાં ઘણીવાર તો વર્ષોના વર્ષો વિયા ગયા હોય, સ્વપ્નમાં ઘણીવાર તમે મીઠા મેવાએ ખાઈ લ્યો, ઘણીવાર લક્ષ્મીપતિ બની જાઓ, હું ખાતર બોલા પાવડાથી ઢળતા આવે ને એની જગ્યાએ તમને એમ લાગે રૂપિયાથી. સ્વપ્નો, આને સ્વપ્નો કહેવાય. સુદામાન સ્વપ્નો આવ્યું તે 12 વર્ષ વિયા ગયા, ગઈકાલની કથામાં આવ્યું હતું ને. 12 વર્ષ વિયા ગયા, 12 બાળકો થયા, રાણી મરણ પામીને ગામ લોકો કે રડોમાં એ ગઈ, ત્યાં તમારે જવાનું. પાછી ડૂબકી મારી ગોમતીમાં ભગવાન પિતાંબર પહેરતા જ ત્યાં નીકળ્યા. ભગવાનને પિતાંબર પહેરતા કેટલી વાર લાગે, એટલી વારમાં જ 12 વર્ષ વિયા ગયા. આ નામ સપનું. સપનામાં તમારે અમેરિકા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, જ્યાં જવું હોય ત્યાં જવાય, સપનું જો આવે તો. ઘણા નથી કહેતા કે ભલે સપનુંય આવતું નથી. આ ઠાકોરજી એવો દયાળુ છે કે સ્વપ્નની જરૂર નથી, તમે ભજન કરવા માંડો ને. એમ આ દશરથ રાજાને આજે સ્વપ્ન આવ્યું છે. લક્ષ્મીનારાયણના દર્શન કરે છે, આરતી ઉતારે છે, પોતાને આંગણે મોટા મોટા ઋષિઓ આવ્યા હોય ને એવા એને દર્શન થાય છે. આ ઋષિઓ ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા માટે ખરેખર આવ્યા છે, માત્ર સ્વપ્નમાં આવ્યું એવું નહીં, ખરેખર આવ્યા છે. શિવજી પોતાના ખાસ ગણ શૃંગી અને ભૂંગી એને લઈ અયોધ્યાની ગલીઓની અંદર આટા મારે છે ભગવાનના દર્શન કરવા માટે. શિવજી ખુદ દેવોના દેવ, જેને મહાદેવ કહેવામાં આવે છે, એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના જન્મની રાહ જોતા જોતા અયોધ્યાની ગલીઓની અંદર આટાને ફેરા મારે છે. આપણા ભગવાનની સેવા જે દિવસે સ્વપ્નમાં આપણે બરોબર કરીએ ત્યારે આપણે એમ માનવાનું કે આપણા ભાગ્યનો ઉદય થયો છે. ભાગ્યનો ઉદય કરવો હોય તો ભગવાનની સેવા સ્વપ્નની અંદર બરોબર થાય ત્યારે એમ માનવાનું ભાગ્યનો ઉદય થયો છે. ભાગ્યનો ઉદય કરવો હોય તો ઠાકોરજીની સેવા કરવાનું શરૂઆત કરવી. ઠાકોરજીની સેવા કરીએ તો ક્યારેક સ્વપ્નમાં ઠાકોરજી એની સેવા કરતા હોય એવું દેખાય તો ભાગ્યનો ઉદય થાય.
સેવા કરવાથી ભાગ્યનો ઉદય થાય. ભાગ્યનો ઉદય કરાવવો હોય તો સેવા કરવાની શરૂઆત કરવી પડે, સમજાય છે ને બધાને? એટલા માટે ઠાકોરજીની સેવા આપણે કાયમ કરીએ તો ક્યારેક એકાદ દિવસ આપણા ભાગ્યનો ઉદય થઈ જાય. દશરથ રાજાએ જોયું કે ઠાકોરજીના અંગમાંથી નીકળેલું તેજ કૌશલ્યાજીના પેટમાં ગયું. દશરથ રાજાના સ્વપ્ન પૂરું થયું કે તરત વશિષ્ઠ ઋષિ પાસે આવ્યા અને સ્વપ્નમાં કરેલ પ્રભુના દર્શનની વાત કરી. વશિષ્ઠજી કહે છે, આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે. વશિષ્ઠ ત્રિકાળ જ્ઞાની છે. રામના દર્શન થાય એટલા માટે વશિષ્ઠ ગુરુએ રઘુવંશનું ગોરપડું રાખ્યું છે. રાજા સરયુમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં લાગી ગયા. હવે શ્રી રામની કથા આવે છે. બીજી બાજુ કૌશલ્યાજી ધ્યાનની અંદર છે. આજે પરમ પવિત્ર રામનવમીનો દિવસ છે. પ્રાતઃકાળથી દેવો અને ગંધર્વો ભગવાનના આવવાની પ્રતીક્ષા કરે છે. જ્યારે ભગવાન શિવજી જોશી બની અને અયોધ્યાની ગલીઓની અંદર ભમે છે, વિરક્ત સાધુ સંન્યાસી મહાત્માઓ મહાપુરુષો અયોધ્યાની અંદર પધાર્યા છે. અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ ભગવાન અવતાર લે છે. વૈષ્ણવ એટલે વિષ્ણુના કોઈ પણ અવતારોનું ભજન ધ્યાન અર્ચન અને નવધા ભક્તિ કરે એને વૈષ્ણવ કહેવાય. એ રામનો વૈષ્ણવ ભગત હોય, સ્વામિનારાયણનો ભગત હોય, હનુમાનજીનો ભગત હોય, ગણપતિનો ભગત હોય કે કનૈયાનો ભગત હોય, પણ ભગવાનનો ભગત હોય એને વૈષ્ણવ કહેવાય. અને વૈષ્ણવો જ્યારે આતુર થતી ઠાકોરજીને ગદગદ કંઠે પ્રાર્થના કરે ને ત્યારે ઠાકોરજી પધારે એમ કહે, ત્યારે ઠાકોરજી પોતાનો સાનુભાવ દેખાડે. ભગવાનનો અવતાર એનો સાક્ષાત્કાર ત્યારે જ થાય કે જ્યારે આપણી આતુરતા એકદમ સીમા કક્ષાએ પહોંચે. ચાર વેદ શિવજી મહારાજના ચાર શિષ્ય બનીને આવ્યા છે. શંકરના ઈષ્ટદેવ બાળ શ્રી રામ છે. શિવજીને બાળ સ્વરૂપ બહુ ગમે છે, એટલા માટે બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્ર એવો સુયોગ છે. મધ્યાહકાળની અંદર માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી ભગવાન પ્રગટ થાય છે. બોલો રામચંદ્ર ભગવાનની જય. હવે આપણે આરતીની ને બધી તૈયારી કરો. બોલો બોલો પેલું લાલા સવરે સોનાનું તારું પલનું લાલા સાંવરે સોનાનું તારું પલનું રે બાંધી બાંધી રેશમ કેરી દોર ઝૂલો ઝૂલો લાલા તમે પલને રે બાંધી બાંધી રેશમ કેરી દોર ઝૂલો લાલા તમે પલને લાલા ભોજન કરાવું મન ભાવતા રે લાલા ભોજન કરાવું મન ભાવતા રે લાલા ભોજન કરાવું મન ભાવતા રે હા સમજો કો કોઈ ભાઈઓને ઘરે જમ ઘરે જમવા દોરીએ ખાસ ખાલી રાખજો આપો આપણ લેવા રામ કરાની જોડ ઝૂલો ઝૂલો લાલા તમે પલને આપો આપો રમકડાની જોડ ઝૂલો લાલા તમે પલને રે લાલા ચરણે પહેરાવું સોના ઝાંઝરી રે લાલા પહેરાવું સોના ઝાંઝરી રે લાલા ચરણે પહેરાવું સોના ઝાંઝરી રે લાલા પહેરાવું સોના ઝાંઝરી
બાબ કેરા પૂર ઝૂલો ઝૂલો ગિરધારી તમે પલને રે મેરી લાવો ગુલા બના ફૂલ ઝૂલો ઝૂલો લાલા તમે રે હું તો કર જોડી ને કરું વિનતી રે હું તો કર જોડી ને કરું વાલો પૂરે મારા મનડા ના કોડ વાલો પૂરે મારા મનડા ના કોડ ઝૂલો ઝૂલો ગિરધારી તમે વાલો પૂરે મારા મનડા ઝૂલો તમે પલને રે લાલા સવરે સોના નું તારું પલનું રે લાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ સાવરે તો નાનું તારું પાલનો ને રેશમની તે દોર સાવરે તો નાનું તારું પાલનો ને રેશમની તે દોર પોપટ પડે છે તારે પાલને ને તોલે મધુરા મોર હે જોલો
પોટ પાઢે છે તારે પોલને ને બોલે મધુરામો કે જુલો કયો તો જમાડું માખણ મીસરીને કયો તો જમાડું તમને ખી કયો તો જમાડું માખણ મીસરીને કયો તો જમાડું તમને કયો તો જમાડું માખણ મીસરીને કયો તો જમાડું તમને માતા યશોદા ખોળા બેસાડે હરખે કરાવે સ્તન પાન કે જુલો ગીરધારી સાવરે સોનાનું તારું પાલનું ને રેશમની તે દોર સાવરે સોનાનું તારું પાલનું ને રેશમની તે દોર કુમુદિની કિશોર પોઢા પાલને ને ઝુલાવે વ્રજની ઝૂલે ઝૂલાવુ નંદ લાલ પરણિયા મલાલો ઝૂલે છે તારું પારણું શોભે છે સોના રૂપાનું તારું પારણું શોભે છે સોના રૂપાનું તારું પારણું શોભે છે સોના રૂપાનું તારું મધુરાની જેલ માઈ જલ માધરો છે બધા રસોડે જમવા માટે ઉભા થાય ફક્ત મહેમાનો પહેલા જેલ માઈ જલ માધરો છે જના મેલ માનો જન્મ ભાઈઓ જમા વગર કોઈ મારે તો બધા તારો ભૂમિનો ભાર પરણિયામ લાલો ઝૂલે છે તારો ભૂમિનો ભાર પરણિયામ લાલો ઝૂલે
લાલો ઝૂલે છે ઉતારો ભૂમિ નો ભાર પરણિયા લાલો ઝૂલે છે ઝૂલે ઝૂલાવું નંદલાલ પરણિયા લાલો ઝૂલે